Jai Swaminarayan. 50 years ago, His Holiness Yogiji Maharaj visited the UK for the very first time. He left behind a legacy that has permanently enhanced the lives of British Hindus, which we can all see before our very eyes today. Through previously unseen photographs and videos, interviews and unique audio recordings, let us immerse ourselves in the divine memories of that visit. So please, settle down, make yourselves comfortable, and let us relive those special moments from that glorious summer of 1970. The 1950s saw Britain recover from the aftermath of the Second World War. From the carnage and debris surfaced advancements in technology, infrastructure, and science. Around this time, another very different type of change was also taking place in the country. The first seeds of BAPS were being sown, marking the beginning of an incredible journey to come. In 1950, with the blessings of Shastriji Maharaj, Mahendrabhai Patel, Purushottambhai Patel, and a few other devotees gathered for satsang in London. Shortly afterwards, in 1953, they were joined by Dayabhai Meghani, who arrived in London with the blessings of Yogiji Maharaj. Apne badane khabar chhe ke apno je satsang, ye satsang ધીરે ધીરે આપણા ગુજરાતમાંથી બહાર, ગુજરાતની બહાર હિન્દુસ્તાનમાં પણ પ્રસરતો હતો અને ત્યાર પછી આપણા હરિભક્તો વિદેશમાં જવા માંડ્યા અને એ સમયની અંદર પછી બધા આપણા જે હરિભક્તો છે એમને લંડનની અંદર પણ વ્યવસાય માટે જવાનું થયું. આફ્રિકાનો સત્સંગમાં બધા નિયમિત જતા આવતા એટલે બધાએ સત્સંગ રાખેલો, બધાએ ત્યાં આગળ સત્સંગ આફ્રિકામાં કરેલો એ રીતે ત્યાં આગળ. શરૂઆતમાં તો લંડનમાં કંઈ હતું નહીં એવું સભા જેવું કંઈ, કારણ કે સ્થાન જ નહોતું એટલે ક્યાં સભા કરી તે. પણ છતાં પણ બધા ઘરે સત્સંગ કરતા અને નિયમ ધર્મનું પણ પાલન રીતે કરતા એ રીતે બધા આફ્રિકાના જ હરિભક્તો ત્યાં ગયા હતા અને તેમને તો આશીર્વાદરૂપ થયું. બોલાયા ત્યાં બધા સેટ થઈ ગયા એટલે આપણા તો બધા હરિભક્તો કર્મઠ એટલે જાત મહેનત બધું કરે બધું. કે 1953ની અંદર ડાયાભાઈ ડી મેઘાણી, મેં આગળ કહ્યું એ પ્રમાણે મોટા સાહિત્યકાર કે ઝવેરચંદ મેઘાણીના ભત્રીજા, અને એ પણ સાહિત્યકાર જેવા હતા જોકે, અને એ 1953ની અંદર રાજકોટમાં આવેલા. યોગીજ મહારાજ બિરાજમાન હતા અને પછી સ્વામી એમને રાજકોટમાં શિવરાત્રિ કરીને ગોંડલ લઈ ગયા અને ગોંડલમાં અક્ષરદેરીને બધા દર્શન થયા સ્વામીનો યોગ, એટલે એમનું જીવન પરિવર્તન થઈ ગયું. હવે એમને ફરી મોમ્બાસા જવાનું હતું, મોમ્બાસા પાછું જવાનું હતું અને ટિકિટ લઈ લીધેલી. ત્યારે યોગી બાપાએ કહ્યું કે તમારે હવે મોમ્બાસા જવાની જરૂર નથી, તમે લંડન જાઓ અને લંડન જાઓ અને તમારા દ્વારા ત્યાં સત્સંગ વધશે એવી વાત યોગી બાપાએ એમને એ વખતે કરી. અને એ વખતે એમની ટિકિટ કેન્સલ કરાવી પેલી નૈરોબીની,
અને પછી નૈરોબીથી મુંબાસા જવાના છે એટલે ટિકિટ કેન્સલ કરાઈ એરોપ્લેનની અને પછી લંડન પહોંચ્યા અને એ વખત ત્યાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનનો ધંધો એમણે કરેલો અને એમની ઓફિસ હતી અને ઘર પણ હતું અને એ વખતે ત્યાં 1953 જૂનની 1 તારીખે એમણે આ મારા સ્વામીને યોગી બાપાનો ફોટો પધરાવી અને એ વખતે સભાની શરૂઆત કરી. યોગી બાપાએ કહ્યું ત્યાં તમે સભા કરજો અને સત્સંગ વધારજો એટલે એ વખતે એમણે આ શરૂઆત એટલી કરી અને શ્રી એને એક મંડળની સ્થાપના કરી દીધી એ વખતે કે લંડન સત્સંગ મંડળ એટલું નામ એમણે કરી અને આ પ્રમાણે ગોઠવ્યું બધું. મહેન્દ્રભાઈ બેરિસ્ટર ત્યાં હતા, પ્રહલાદભાઈ, પ્રફુલભાઈ અને મહેન્દ્રભાઈ પણ, અરે આપણે મેઘાણી. અને શરૂઆતમાં તો મહેન્દ્રભાઈ બેરિસ્ટર એ પણ હતા અને એ એમનો કાગળ આવે એટલે હું સ્વામી બાપા પાસે વંચાવ હતો, બાપા રાજી થતા. અને સુંદર અક્ષર હતા, એકદમ ફાઇન ટાઈપ કરેલા અક્ષર જે એ રીતે કાગળ લખતા. અને મહેન્દ્રભાઈને કેટલાય પત્રો લખ્યા છે સ્વામી બાપા. અને અમે એટલે એમનો સત્સંગ બહુ જીવમાં હતો એ તે જ વખતે આપણે દેખાયું. 1953 મેઘાણી સાહેબ અહીંયા ઘર આવેલા ઇન્ડિયાથી, એમની ઓફિસ હતી અને ત્યાં આગળ એવાય સત્સંગી દેશમાં એટલે અહીં સત્સંગ હતો એમને. પછી મહેન્દ્રભાઈ બેરિસ્ટર આવ્યા ભણવા માટે, બેરિસ્ટર થવા માટે નૈરોબીથી, એટલે ભેગા થયા. ત્યાર પછી નવીનભાઈ સ્વામિનારાયણ આવ્યા અને પછી પ્રહલાદભાઈ આવ્યા, એટલે બધા ભેગા બેસી અને એમની ઓફિસમાં સત્સંગ કરતા. હવે એવું બન્યું એવું કે એ સમયમાં 1958 અંદર નંદા સાહેબ સરકારી કામ માટે ઇંગ્લેન્ડ આવેલા અને એ વખતે ત્યાં ભારતના હાઈ કમિશનર તરીકે 1954 થી 1961 સુધી જવાહરલાલ નહેરુના બેન વિજયા લક્ષ્મી પંડિત એ ત્યાં હાઈ કમિશનર હતા એટલે એમના ત્યાં ઉતરેલા, કારણ કે નંદા સાહેબ તો પ્રધાન હતા એટલે એમના ત્યાં એમનો ઉતારો રાખેલો. અને એ વખતે નંદા સાહેબને સમયે કહેલું કે આ પત્ર લખીને તમે જાઓ છો તો આપણા મંડળમાં જજો અને ત્યાં પ્રવચન કરજો અને બળની વાતો કરજો. અને મેઘાણીને કહેલું કે મંડળ તરફથી નંદા સાહેબ આવે છે તો એનું સ્વાગત કરજો અને ભોજન સમારંભને બધું રાખજો. હા, મેઘાણી કે કંઈ તો ઇન મિન્નત પીન છીએ અને મળવા તો ભારે થઈ, કેવી રીતે આ બધું કરવું, પણ વાણિયા ખરા ને એટલે તરત એને ડિરેક્ટરી લીધી. અને જે બધા ગુજરાતીઓ નામ હોય ને, પટેલને, દોશીને, મહેતાને, જોશીને, દવેને, પટેલને, એમ કરીને બધું લિસ્ટ કાઢ્યું અને પછી એમને ટેલિફોન કર્યા કે ભાઈ આપણે આ સભા રાખી છે. હવે સભા રાખવાનું સ્થાનની વાત ભૂલી ગયો, એ વખતે રસિકભાઈ કરીને હતા પટેલ અને એમણે વેગા રેસ્ટોરા એમની હતી, એનો ફોટો પણ છે વેગા રેસ્ટોરા. એટલે એને કહ્યું ભાઈ નંદા સાહેબ આવવાના છે અને તમે હમણાં તમારો બેન્ક્વેટ હોલ કે એવું કંઈક આપો એટલે જે અમે આ કરીએ. એમને થયું કે નંદા સાહેબની ઓળખાણ થશે તો આપણે ઇન્ડિયામાં કંઈક કામમાં આવશે એટલે કે ભલે ભલે. એટલે બધાને કહ્યું બધા અહીં આગળ આવું અને બધા પણ એ રીતે આવ્યા કે નંદા સાહેબની ઓળખાણ થાય તો આપણો ફાયદો થાય ને. એટલે એ રીતે વખત તો ઇંગ્લેન્ડથી બધા બહુ રહેતા નહોતા, ઇંગ્લેન્ડમાં પાછા જતા હતા અને કોક કોક રહી પણ જતા હતા મોટાભાગના, પછી બધા રહેવા માંડ્યા. પણ એ વખત બધા આવ્યા અને લગભગ 65 જણા ભેગા થયા, 65. અને નંદા સાહેબ તો એટલા બધા ખુશ થઈ ગયા, ઓહો હો હો આટલા બધા હરિભક્તો ઇંગ્લેન્ડની અંદર છે. એમને ખબર નહીં કે આ બધા ડિરેક્ટરી મેમ્બર્સ છે, આમાં કે સત્સંગીઓ તો થોડા જ છે, પણ એમને ભાવ પડી ગયો. અને ભોજન ભોજન થયું, પ્રવચન કર્યું, બધું થયું અને પછી બધા જે પ્રફુલભાઈના જે બનેવી પ્રહલાદજીને બધા ખાસ સત્સંગી એટલે બધાનો સંપર્ક કરવા માંડ્યા બધા જમતી વખતે. હા કે અમારા મામા સત્સંગી, કાકા સત્સંગી, માસી સત્સંગી છે અમારા અને અમે પણ કોક વખત જતા હતા મંદિરમાં, તો એ બધાને એડ્રેસ લીધા અને એમ કરીને આ બધું તૈયાર થયું કે તમે સભામાં આવજો. એટલે એમની ઓફિસમાં સભા થાય એમાં કોણ આવે, 5, 50, 5, 15, 17 આવે, બીજું કંઈ લાંબુ થાય નહીં, પણ એટલું શરૂઆત એ વખતે થઈ ગઈ. અમારી જે સત્સંગની સભા થતી એ સેમ્યુ પ્લેસમાં પ્રહલાદજીભાઈના ઘરે સેમ્યુ પ્લેસમાં થતી, એના ફ્લેટમાં. અમે લગભગ 25 સત્સંગીઓ મુશ્કેલીથી ભેગા થતા, કોઈ વાર વધારે કોઈ વાર ઓછી. એટમોસ્ફિયર બહુ સારું હતું કારણ કે
જેને બધા ભાવી હતા એ જ આવતા હતા અને સત્સંગની વાતો ચાલતી હતી કે અવાજ ન થતો કારણ કે પ્રહલાદજીએ ખાસ કહેલું કે મારી સભામાં આવો ફ્લેટમાં આવો પણ આજુબાજુ લોકો રહે છે એ લોકો સત્સંગી નથી એટલે અવાજ બધો બહુ ઓછો નીચે જઈને થોડી ઘણી વાતો થાય પણ એટમોસ્ફિયર બહુ જ સારું અને રિલિજિયસ એટમોસ્ફિયર હતું કે આપણે સભામાં આવીએ છીએ સભાની વાતો કરીએ છીએ લગભગ આપણે એરમેલના લેટર આવતા ખબર છે પેલા બ્લુ રંગના પેલા તો એ આખો ભરાઈને આવે એનાથી એટલો જ જવાબ હું સામે લખું કે પેલા પૂછે સમાચાર કેમ છે સત્સંગ કેમ ચાલે છે દર 15 દિવસે નહીં તો ત્રણ અઠવાડિયે એક લેટર આવી જાય ટેલિફોન પણ આવે ક્યારેક મારી ઉપર લગભગ અમે 25 તો આમ મુશ્કેલીથી ભેગા થતા ફક્ત પ્રસાદમાં તો એક મિષ્ટાન હોય ને થોડી સાકરને એવું હોય કોઈ વખત પૂરેપૂરું જમવાનું હોય આપણે ગાઈડન્સ આવતી કે ફલાણું એક વચનામૃત વાંચો 5 સ્વામીની વાત વાંચો એ થઈ જાય કોઈ ભાઈ આપણે સમજાવતા ત્યારે આ નવીનભાઈ સ્વામિનારાયણ આવતા નવીનભાઈ સ્વામિનારાયણ સભામાં આવતા તે આવી જતા અને આ પ્રમાણે સભા થતી એબ્સોલ્યુટલી ટુ ધી જે આપણે ગાઈડન્સ એક લિફલેટ આવતું પોસ્ટમાં આવતું કે તમે વચનામૃત આ વાંચો અને 5 સ્વામીની વાતો કરજો પણ એ પણ લેખિત આવતી કંઈ કરવી પછી જ્યારે પરદેશથી જ્યારે વિઝિટર આવ્યા અને સભામાં આવ્યા તો પહેલી વખતે એ લોકોએ પોઈન્ટ આઉટ કર્યું બધાને જણાવ્યું કે તમે પ્રગટની વાતો કરો કે તમે અહીંયા પ્રગટની વાતો કરતા જ નથી તો પ્રગટની વાતો ત્યાર પછી શરૂ થઈ આપણે યોગીજી મહારાજને જે જે કોઈ લોકો જાણતા હતા જે જે એમની રળિયામણી વાતો હતી એમની લીલા હતી એમણે સત્સંગ કેવી રીતના શરૂ કર્યો ક્યાંથી આવે છે એ બાળપણની વાતો એ બધી થવા લાગી એટલે પ્રગટની વાતો ત્યાર પછી થવા લાગી પ્રહલાદજીભાઈના ઘરેથી જે એમના ધર્મપત્ની હતા એ પોતે રસોઈ બનાવતા અને બધા હરિભક્તોને ત્યાં આગળ જમાડતા એટલે રોજ રવિવારે સભા થાય અને બધા હરિભક્તોને જમાડે તો લગભગ 10 વર્ષ સુધી 1960 થી 1970 10 વર્ષ સુધી પ્રહલાદજીના એ મોટા ફ્લેટની અંદર આપણી રવિ સભા થતી અને એમના વાઇફ છે એ બધાને જમાડતા એટલે એક જે વચ્ચેનો ગાળો 60 થી 70નો ઇસ્લિંગ્ટન મંદિર થયું એ પહેલાંનો એ પહેલાં પણ આપણી સભા રવિવારની આવી રીતે સરસ નિયમિત ત્યાં આગળ શરૂ થઈ ગયેલી અને 67માં હું આવ્યો ત્યાં સુધી પ્રહલાદબેન ઘેર સત્સંગ થતો હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો ને અન્નકૂટનો ઉત્સવ હતો જસભાઈ કાડી હતા ત્યારે એમની સાથે હું એમને ઘેર ગયેલો ત્યાં આગળ ઉત્સવમાં અન્નકૂટના ઉત્સવમાં એટલે પ્રહલાદબેન ત્યાં સત્સંગ થતો અમે રેગ્યુલર સભામાં ત્યાં જતા પછી ત્યાંથી પ્રહલાદભાઈના ઘરેથી સત્સંગ વધ્યો એટલે અમે એક આજીબાઈનું મંદિર હતું ત્યાં આગળ મંદિરમાં સભા કરતા અને ત્યાર પછી સીપીની ત્યાં સભા થતી ફેમિલીમાં ત્યાર પછી અમે ધીરે ધીરે 25થી વધતા ગયા લંડનમાં પૂજ્ય ડીડી મેઘાની અને તેમના ભાઈઓ અને સ્નેહીઓ મેઘાની સાહેબની ઓફિસમાં 1953થી સભા કરતા અઠવાડિયે તેમના ઉપર આવતો પૂજ્ય યોગીજી બાપાનો પત્ર વંચાતો અને છૂટા પડતા એમાં દેશમાંથી આવેલા પૂજ્ય નવીનભાઈ સ્વામિનારાયણ અને પૂજ્ય મહેન્દ્રભાઈ બેરિસ્ટર પૂજ્ય પ્રફુલ્લભાઈ પટેલ તથા યુગાન્ડાથી આવેલા સીએમ પટેલના ભાણાઓ પૂજ્ય અરવિંદભાઈ ગુરુ તથા પૂજ્ય ભાનુભાઈ અને પૂજ્ય કેસી પટેલ તથા પૂજ્ય ચિત્રંજનભાઈ તથા પૂજ્ય જશભાઈ વિગેરે 1958 પછી ઝીંઝાવાડા પૂજ્ય રાવજીભાઈના જમાઈ પ્રહલાદભાઈના ઘરે સભા શરૂ કરી આમ ત્યાં મંડળ ચાલતું હતું પણ મંદિર નહોતું A Boeing 747 landed at London's Heathrow Airport for the very first time. NASA's Apollo 13 mission to the moon
recovered from the brink of disaster. And Brazil became the first team to win the FIFA World Cup 3 times. These were all moments of joy, anxiety, celebration and happiness. Amongst all these special moments during the summer of 1970, something else quite exceptional was happening. It was a moment that has become a timeless treasure in the hearts and minds of thousands who were present. The UK was being graced with a visit of an individual who desired to make a permanent change for Hindus settling there. A devout, enchanting and visionary personality, a revered guru, His Holiness Yogiji Maharaj. 1969 under Yogi Bapa, he didn't tell anybody because he Swami Bapa ne ye divase nikaru hoy bahar to tarat sadhu ane hari bhakto ne doctor na pade na na tamathi na javay tamo bo bimar cho એટલે બાપા ઓલવેઝ યુઝ ટુ રિસ્પેક્ટ ધ હરિભક્તોને સાધુ સો ઇન ધેટ ફિયર હી ડિન્ટ ટેલ એનીબડી હી ટોલ્ડ અ લેટર ટુ જસભાઈ ઓનલી ધેટ જસભાઈ લંડનમાં કાગળ લેખો જસભાઈ મને લંડન છે ને સ્વપ્નમાં દેખાય છે એટલે જસભાઈ વોઝ વેરી રમુજી ધેટ ટાઈમ યંગ મેન એટલે હી રોટ અ લેટર જસ્ટ ટુ હિમ કે બાપા તમે ખોટું બોલો છો આમ તમે ખોટું બોલો છો તમે સાચું કહેતા હો ને તો તમે અહીંયા આવો તો માનો એમ તમે આવો તો માનો બટ દેટ વોઝ અ બિગિનિંગ પછી બાપાએ તો ઇન્ડિયામાં પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ મારે આફ્રિકા જવું છે હજુ આફ્રિકા ના ના પાડે જલ્દીથી અરે આફ્રિકાએ ના પાડતા તો ઇંગ્લેન્ડમાં આવવા દે કોઈ વખત એટલે બાપા ડિડન્ટ ડિસ્ક્લોઝ વર્ડ કોલ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ તો બોલ્યા જ નહીં ઇન્ડિયાની અંદર અને ત્યાં પ્રસ્તાવ મૂક્યો કે મારે આપણે આફ્રિકા જવું છે ના જવાય આપણે બધા જાણીએ છીએ કે એટલો બધો વિરોધ થયો છે વટે સ્વામી કે મારે જવું છે હી હેડ પ્લાન ધીસ વન બટ હી ડિન્ટ ટેલ એનીબડી અન્ટિલ હી કેમ ટુ આફ્રિકા એટલે ત્યાં આપણે બાપાએ કહ્યું કે મારે જવું જ છે એટલે બધા એવરીબડી ડૉક્ટર છે વુડ નો સાધુ વુડ છે નો અને લીડિંગ હરિભક્તો વુડ છે નો એટલે પછીથી બાપા કે લેટ્સ ડ્રો ધ લોટરી ઇન આપણે અક્ષર ડેરીમાં એટલે લોટરી ડ્રો કરી લોટરી યસ નો અને યસ લોટરી ડ્રો કરીને યસ આવી ગઈ એટલે બધા નો બડી હેડ ટુ ક્વેશ્ચન એનીથિંગ યસ લોટરી આવી એટલે ડિસાઇડ થઈ ગયું કે આપણે આફ્રિકા જવું છે 1970માં નૈરોબીમાં મંદિર થયું એમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે યોગી બાપાને 1970માં આફ્રિકા જવાનું થયું ત્યાં આગળ વસંત પંચમીના દિવસે નૈરોબીમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને પછી યોગી બાપા બધે વિચરણ કરતા હતા તો વિચરણ કરતાં કરતાં જ્યારે ટરૂરો પહોંચ્યા ત્યારે ત્યાંના અમુક બધા જૂના હરિભક્ત હતા જસભાઈ છે પછી આ અરવિંદભાઈ છે ઠાકોરભાઈ છે ભાનુભાઈ છે એ બધાને યોગી બાપા સાથે ખૂબ જ હિત અને બધાને ખૂબ જ યોગી બાપા સાથે આમ કે છે ને કે આમ છૂટ બોલવાની રીતે યોગી બાપાનો ફોન આવ્યો લંડનમાં ઘરે હું કામેથી આવ્યો ને 5:30 ફોન મળ્યો મને કહે તમે લંડન ગયા અહીંયા આવો દર્શન કરવા મેં કહ્યું તમે આફ્રિકા ગયા મને જણાયું નહીં માટે તમારે અહીં આવવું પડશે તો મને એકલાને દર્શન થાય હું આવું તો તમે અહીંયા આવો તો લાખો માણસોને દર્શન થાય એટલા માટે તમે આવો તો કે અમે આવીએ તો મેં કહું બસ આવો અમે બોલાવીએ એ વાતચીત થઈ પછી મેં બધા સત્સંગમાં મેસેજ આપ્યા બધાને ફેમિલી ઈસ્ટમાં ક્રોઈડનમાં વેલિંગ વિમલ્ડનમાં એ રીતે બધાને સત્સંગ જેટલાનું જાણતો હતો બધાને કહ્યું કે સ્વામી આવવાની ઈચ્છા દર્શાવે છે અને આપણે બોલાવે છે તો તમે બધા તૈયાર રહેજો એમ એટલે બધાએ કહ્યું કે અમે તૈયાર જ છે યોગી બાપા અને પછી 1970ની અંદર યોગીજી મહારાજ આફ્રિકા પ્રતિષ્ઠા કરવા નૈરોબી ગયા પછી ત્યાંથી વિચરણ કરતા યુગાન્ડા ગયા યુગાન્ડામાં ટરોરો ગયા ટરોરો મને ફોન આવ્યો યોગી બાપાનો સીએમને કહ્યું ફોન કરો એટલે યોગી બાપા સીએમે ફોન કર્યો
અને યોગી બાપાએ મને જે સમજાણ કર્યા, મેં એમને જે સમજાણ કર્યા, પણ મારો ફોન એમણે સંભળાયો નહીં. ફોન બગડી ગયો છે, લાઈન ખરાબ જ છે, તો સંભળાયું નહીં એટલે મને યોગી બાપાએ ફોન મૂકી દીધો. ત્યાર પછી જિંજા ગયા એ, અને ઠાકોરભાઈ સીએમના ભાણા એ લંડન આવતા હતા, એમની સાથે પત્ર લખીને મને મોકલ્યો અને એમાં લખ્યું હતું જસભાઈ આફ્રિકા આવો. એટલે પછી મેં નક્કી કર્યું કે આફ્રિકા જાઉં. ચિત્તરંજનને વાત કરી, ચિત્તરંજને કહ્યું તું મારી પોસ્ટ ઓફિસ ચલાવ અને હું આફ્રિકા જાઉં 10 દિવસ માટેની ટિકિટ લઈ. અને પછી હું આફ્રિકા ગયો, યુગાન્ડા. ફર્સ્ટ ફ્યુ ડેઝની અંદર સ્વામી આ સીએમના દીકરા રજની છે, એ રજનીને સ્વામી, રજની હેપન ટુ બી ઇન નૈરોબી, એ રજનીને સ્વામીએ પૂછ્યું ફર્સ્ટ ટાઈમ કે રજની તારી ત્યાં ઇંગ્લેન્ડમાં ઠંડી બહુ પડે? ઇંગ્લેન્ડમાં ઠંડી બહુ પડે? ના બાપા, અત્યારે તો સમર ટાઈમ ચાલે, હવે તો ઠંડી જતી રહી વિન્ટરની અંદર, હવે તો ગરમી આવવાની. ઇઝ ટેસ્ટેડ કે વેધર વાઇઝ કેમનું આવે છે. ફ્રોમ દે દે વેન્ટ ટુ કંપાલા. ત્યાં ગયો, યોગી બાપા બહુ ખુશ થઈ ગયા. પછી સભા થઈ ત્યાં આગળ 10-11 વાગે, પૂજા પછી. પછી સભા પૂરી થઈ એટલે મને યોગી બાપાએ કહ્યું જસભાઈ તમે લંડનના સમાચાર આપો. એટલે પછી લંડન મંદિરના થોડા સમાચાર આપ્યા. અને પછી બાપાને કહ્યું બાપા તમે લંડન પધારો. એટલે પછી બાપાએ મને, સભા પૂરી થઈ ગઈ પછી બાપાએ મારે, મારા પછી મેઘાણીનો પત્ર, મેઘાણી સાહેબ પ્રેસિડેન્ટ હતા અહીંના, એમણે મને પત્ર લખીને આપેલો. મને ખબર નહીં શું લખ્યું છે. મેં તો આમંત્રણ આપ્યું કે તમે 10-12 સંતો જેને લઈને આવવું હોય ને આવો છું. પછી મેઘાણી સાહેબનો પત્ર, મેઘાણી અમારા થોડાક ઢીલા હતા બિચારા, અને આમ એકચ્યુઅલી હી વોઝ રાઇટ કે આપણી પોઝિશન હતી નહીં એની લંડનની કે સંતોન બોલાવી શકે. એટલે એમણે રાઇટ વસ્તુ લખેલી કે અમારી પાસે પૈસા બહુ છે નહીં, 8-1000 પાઉન્ડ છે, એટલે તમને બોલાવીએ, ખર્ચો કરીએ ટિકિટનો, તો મંદિર ના થાય. હોલની હોલ અમે જોતા હતા. હવે જો મંદિર કરવું હોય તો તમે ના આવી શકો અને તમે આવો તો મારાથી મંદિર ના થાય, એવો પત્ર લખેલો. અને વંચ, યોગી બાપા તો એવું ને બધું આવું વંચાવે, એટલે વંચાવ્યો. હવે હું આગળથી મેં ધડાકા કર્યા કે સ્વામી તમે આવો છે ને લાવ્યો, હવે લાવો હોય લાવો. અને પત્ર આવું લખ્યું હોય એટલે આપણને એમ લાગે ને, પણ કશું નહીં, વાંધો નહીં. એટલે પછી યોગી બાપાએ મને કહ્યું પ્રમુખ સ્વામીને મળી લો. એટલે હું, ભાનુભાઈ ત્યાં હતા, હું ને ભાનુભાઈ આપણા ટ્રસ્ટી બંને પછી બપોર જમ્યા પછી પ્રમુખ સ્વામી સાથે બેઠા. આપણે ફાઇનાન્શિયલ પોઝિશન શું છે એ બાબત બધી વાત કરવાની હતી. એટલે પછી બધી વાત કરી, આ પ્રમાણે અમારી પોઝિશન છે, આટલા પૈસા છે, અને આ બધી વાત કરી અમને. પછી પ્રમુખ સ્વામી સાથે અમે સ્વામીને મળવા ગયા અને સ્વામીને કહ્યું સ્વામી તમે લંડન પધારો, અને બધી વાતચીત કરી. એટલે યોગીજી મહારાજ કંઈ જવાબ આપે નહીં, કોક વાર કે જવું છે, ફરી કે નથી જવું, ત્યાં ઠંડી બહુ લાગે, ફરી પાછું કે જવું છે, ફરી પાછું કે નથી જવું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે વિનંતી કરી કે સ્વામી આપ કંઈક નિર્ણય કરીને કહો તો જરા ખ્યાલ આવે. તો યોગીજી મહારાજ કહે કે મારું મન ફર્યા કરે છે. યોગી બાપા હવે એ તો સમર્થ હતા, પણ તોય ચરિત્ર કર્યું કે મારું મન ફરે છે, જેમ પંખો ફરે છે એ મારું મન ફરે છે. એને નક્કી કરી શકતો નથી જવું કે ના જવું, જવું કે ના જવું. એમના વિચારો રીતે ચાલ્યા કરે કે આપણે ત્યાં તો આ રહેવાય નહીં, ત્યાં તો બહુ ઠંડી પડે, ત્યાં તો બહુ વરસાદ પડે, રીતે પછી આ બધી રીતે રોજ આ પ્રકારનું રીતે ચાલતું હતું, જવું ના જવું, જવું ના જવું, એ રીતે. એવામાં વિચરણ દરમિયાન માંઝા હતા ત્યાં. પછી પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ યોગી બાપાને કહ્યું કે બાપા હવે આપનો જે સ્પષ્ટ નિર્ણય હોય જે એ તમે જણાવી દો તો શું, કે જો ન જોવું હોય આપણે તો આપણે ત્યાં જણાવી દઈએ તો એ લોકો ત્યાં કંઈ બી આગળ બધી કંઈ માથાકૂટ ન કરે, અને જવાની ઈચ્છા હોય તો તમે કહો તો પછી એને માટે બધું વિઝા ટિકિટને એની બધી વ્યવસ્થા કરીએ. એટલે યોગી બાપા આમ એમની ટેવ હતી, આમ માથે આમ એ કરે રીતે.
કે હવે શું કરશું રીતે આમ. એ બધી થોડા દિવસ રકઝક ચાલી, પછી એ લોકો જ્યારે રોજ ફોન કરવા માંડ્યા ત્યારે પછી યોગી બાપાએ કહ્યું કે અમારે, અમે તો સંતો છીએ અને અમારે કોઈ નિમિત્ત વગર આ રીતે દેશ પરદેશ ફરાય નહીં, નિમિત્ત હોય તો અમે ફરીએ, એટલે તમે જો ત્યાં મંદિર કરો તો અમે ત્યાં આવીએ, અને મંદિર હોય તો અમારે ત્યાં પ્રતિષ્ઠા માટે આવી શકાય. એ બધી વાત સ્વામીએ ત્યાં બધા હરિભક્તોને કરી. જો સ્વામીનો આઈડિયા યોગીજી મહારાજનો કેવો હતો કે મંદિરો હશે તો જ સત્સંગ આપણો સચવાશે, એટલે આફ્રિકામાં એનો અનુભવ થયેલો, એટલે એમણે કહ્યું કે તમે મંદિરો કરો તો અમે ત્યાં, મંદિર કરો તો અમે આવીએ. હવે એ વખત હરિભક્તો પાસે પૈસા નહીં, કોઈ કંઈ કશું નહીં, બિચારા સામાન્ય નોકરી કરતા, કોઈની બધાની પાસે કંઈ મોટરો પણ નહોતી. અમને યાદ છે કે 2-4-5-10 પાસે મોટર ખાલી હતી, એટલે એવી પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે મંદિર કરવું? એટલે હી પુટ અ કન્ડિશન દેર, મંદિર બનાવતો આવીએ, પણ હેડ હી ડેર ટુ સ્પીક ધોઝ વર્ડ ઇન ગોંડલ ધ પ્લાન વુડ હેવ ગોન, બટ હી ડિસાઇડેડ ટુ સ્પીક ઇન આફ્રિકા, તો દેટ વુલ બી અ કમ્પ્લીટલી ઇવેન્ચ્યુઅલિટી દેટ હી વુડ લેન્ડ ઇન ઇંગ્લેન્ડ. હવે શ્રીકડે સ્વામીને આફ્રિકાથી અહીં આવવાનું બધા હરિભક્તોએ ખૂબ, સીએમ પટેલને બધા હતા, જસભાઈને, ગુરુ આનપરા બધા, ભાનુભાઈને, જસ બધા, એ ઠાકોર સ્વામીને કહ્યું કે લંડન પધારો. સ્વામી કહેતા હતા ટાળો ભાઈ, બહુ ઠંડી લાગે, અહીં તો ઠંડી કરીને, તો સ્વામીને ઠંડી જરાય ગમે નહીં, કે આના આના ના થાય એમ કરતાં કરતાં છેવટે પછી નક્કી થયું. જો સ્વામી કે મંદિર કરો તો આવું, એમને વાત મૂકી પાછી મોટી જબરજસ્ત. હવે 3 દાડામ કંઈ મંદિર ના થાય, પ્રોગ્રામ ના થાય, તો એ તો ખરેખર આ ભક્તો બધા બહુ નિષ્ઠાવાળાને બધા શૂર હતા આ રીતે. એક તે પરિસ્થિતિ એવી ને કે લંડનમાં જે આપણા બધા આફ્રિકાથી હરિભક્તો ગયેલા એ બધા બહુ જ સામાન્ય સ્થિતિવાળા, બધા સામાન્ય નોકરી કરે, અઠવાડિયાના 25 પાઉન્ડ મળે એ રીતે, ભાડાના મકાનમાં બધા રીતે રહેતા હતા એ રીતે. પણ હવે યોગી બાપાએ એમને એક લાલચ આપી કે જો તમે ત્યાં મંદિર માટે જગ્યા એ રીતે રાખો તો અમે એ રીતે આવીએ એ રીતે. હવે લંડન તો બહુ મોટું શહેર, હવે ત્યાં ખબર કઈ રીતે પડી કે ક્યાં જગ્યા મળીને શું છે? એ વખતે હોલ અમે શોધતા હતા, એટલે કહ્યું બાપા અમે પ્રોસેસમાં છીએ ને, મંદિર થઈ જશે, હોલ મળી જશે. મકાન યોગી બાપાએ મને કે મકાન લઈ લો, તો મેં લીધું. મને મારી પાસે પૈસા હતા નહીં, 500 ડિપોઝિટ મૂકીને એજન્ટ પાસે ગયો અને કહ્યું કે આ અર્જન્ટ કરી દે મને, અને પાસ થઈ જશે, તું ચિંતા ના કરીશ. તો 10 દિવસમાં મારી એપ્લિકેશન પાસ થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. પોઝેશન લેન્ડલેડી હતી, એ કહે છે કે હું તને ચાવી આપી દઉં, કે એ રીતે નહીં, કમ્પ્લીટ થઈ જવા દે, એટલે અમને ઘર મળી ગયું. ત્યાં તો મંદિર હતું જ નહીં, પણ ક્યાં રહેવું? પર અરવિંદ ગુરુએ 3,000 પાઉન્ડમાં એટલે મકાન લઈ લીધું હતું અને હમણાં ત્યાં રહ્યા, અને બહુ ભક્તિભાવ પ્રેમથી સ્વામી બાપાને રાખ્યા. અરવિંદ ગુરુએ ઘર લીધું અને પછી યોગી બાપાને ફોન કર્યો. અમને ખબર હતી ને કે જસભાઈ ત્યાં ગયા છે, એટલે યોગી બાપા કે મંદિર કરો તો આવું, એ કે ઘર લઈ, મંદિર લઈ લીધું છે એટલે મારે ઘર લીધું, એ સત્સંગ કરીશું એમ. તો સ્વામી બાપાને ખબર હતી કે ઘર લીધું છે, એટલે કે નથી લેવાનું, હોલ મંદિર કરો. અને અહીંયા બધા તો મૂંઝાઈ ગયા કે હવે મંદિર તો, કારણ કે બહુ ઓછા હરિભક્તો, કંઈ બહુ ફંડ કોઈ પાસે નહીં, અને કોઈ એવી મોટી સેવા પણ ન કરી શકે, એ બધી આખી પરિસ્થિતિ હતી. પણ યોગી બાપાએ પકડી રાખ્યું. રોજ ફોન આવે, સ્વામી એ જ વાત કરે કે તમે મંદિર કરો તો અમે આવીએ. પહેલાં તો નકશો લાયા લંડનનો, કે આ બાપા ટપકો કરે કે જે, અને ત્યાં આપણે લેવું, એ ત્યાં બધા તપાસ કરતા હતા, અને ઇસલિંગ્ટન મંદિર ખાલી પડ્યું હતું. પણ એ લોકો બધી એવી સારી પ્રોપર્ટીઓ જોવા માંડ્યા, અને એમાં ઇસલિંગ્ટનની અંદર એમને જે આપણું જૂનું મંદિર હતું એ ચર્ચ, ત્યાં એ લોકોના જોવામાં આવ્યું. પણ જયંતિ બી ચાયવારા છે ને, એ હોલ શોધી લાવેલા, પછી હોલ બોલ જોયા, બધું જોયું, બરાબર છે. ચર્ચનો હોલ હતો એ રીતે, એમાં થોડું આગ લાગેલી, એટલે પછી એને બિન ઉપયોગી હતો, નોન યુઝમાં હતો, એટલે એ જે લોકોનો હતો એ લોકો એને વેચવા માટે એને જાહેરાત આપેલી રીતે.
આપણા હરિભક્તો ત્યાં જોવા ગયા અને જોયું તો આ લગભગ 50x50 હોલ હતો. ઉપર નીચે થોડું બેઝમેન્ટમાં પણ રીતે હોલ જેવું હતું રીતે, એટલે એમને વિચાર્યું કે અત્યારે તો અહીંયા આગળ આપણો સત્સંગ ઓછો છે, બહુ ઓછા આપણા હરિભક્તો છે, એટલે વાંધો નહીં આવે. એટલે એમને યોગી બાપાને ખુશી સમાચાર જણાવ્યા કે બાપા આપણને જગ્યા મળી ગઈ છે, હોલ મળી ગયો છે, એટલે તમારે હવે આવવું પડશે. જસભાઈ, હે? કોણ? પ્રાસભાઈ? હા, કો જય સ્વામિનારાયણ. હા, શું કેમ? ઉતારો ક્યાં રાખ્યો? ઉતારો આપણે ક્યાં રાખ્યો? આપણે હોવા બે હોવાનું, હે? હલાવ, શું ઉતારાનું સંભળાતું નથી? હા, મને હોલ તો લઈ લો ને નક્કી કરી નાખો, અને મૂર્તિ પ્રતિષ્ઠા ન્યાજ કરવાની છે. હા પ્રહલાદભાઈ, અમે તાર કરીએ છીએ. આજે તાર કરીએ છીએ. હવે અમારા પ્રમુખ સ્વામી બોલે છે. પ્રમુખ સ્વામી બોલો. હેલો પ્રહલાદભાઈ, આ બાપાએ વાત કરી ને, એટલે બાપાએ જ કહ્યું કે હવે હોલ છે લઈ લેવાનો છે, અને એ અંગેનો ટેલિગ્રામ અમે કરી દઈએ છીએ અત્યારે. હા બરોબર ને? હા, અને બાપાનો ઉતારાનો પણ જો તે સારું હોય, એ તમારા મંડળ કમિટી ત્યાં નક્કી કરે, એ પ્રમાણે જ કરવાનું છે. હા, બીજા કોઈના કાગળ હોય, આગુ પાછું હોય, એ રીતે નહીં, પણ તમને બધાને અનુકૂળ લાગે એ રીતે, બાપાને બધી રીતે અનુકૂળ હોય, બધા લાભ લઈ શકે એવી રીતનું હોય, અહીંયા ગોઠવજો. હા ભાઈ, તમારા બધાને અનુકૂળ એ રીતે ગોઠવાનું છે. હમપિન કરજો, બધાને મળીને, બધાની જે જે વાત હોય એ સાંભળીને, પછી બધાને ઠીક લાગે એ રીતે ગોઠવાનું છે. હા હા, એટલે મેઘાણી સાહેબને કહેજો, અને એ અંગેનો કાગળ વિગતવાર કાલે એપી સાહેબે લખ્યો છે, અને સાથે પંડ્યા સાહેબ નામ લખ્યો છે, એ બધી વિગત લખી છે કે આપણે જે ઉત્સવ ઉજવવો, એ કેવી રીતે ઉજવો, એનો પ્રોગ્રામ કેવી રીતે તમે બધો કર્યો છે, એ બધો વિગતવાર અમને લખી જણાવજો. કારણ કે 27, 28, 31 અને પહેલી બીજી જે કર્યો છે ને, એ 4 દિવસનો પ્રોગ્રામ ક્યાં ક્યાં થયા અને કેવી રીતે ગોઠવ્યો છે, એ બધું જરા વિગત મગાવી છે, એ કાગળ બધું લખ્યું છે, એ લખી જણાવજો. અને હર્ષદીન પંડ્યા સાહેબ 22મે ત્યાં આવી જશે. હા સાંભળ્યું? હા બાવ, હા ટિકિટો મોકલી આપો. હા હરિભક્ત ને, હા પણ હર્ષદભાઈ ની વહેલી આવે, કારણ કે 22મે નીકળે છે ને, એ પહેલા આવી જાય. હા નૈરોબી થી બેસીએ. હા એ હર્ષદભાઈ, હા અને અમે 28મે રવાના થઈશું. હા અને અરવિંદભાઈ ને દર્શન કરજો. સ્વામી બાપા કે છે કે જસભાઈ, અરવિંદભાઈ, મેઘાણી સાહેબ, બીજા ભાઈ નવીનભાઈ છે, એ બધા તમામ મંડળ ને જસવાના ખાસ કહેજો. બધા મળીને કામ કરજો. સ્વામી કે બધા મળીને કામ કરજો. હા જો બાપા થોડીક વાત કરે, બાપાનો આશીર્વાદ લઈ લો. લો તમને આશીર્વાદ આપીએ છીએ. પ્રહલાદભાઈ, હવે સર્વોપરી કામ થઈ જશે, અને ટેલિફોન તમે આજે કર્યો, તમારી વાત જોતા હતા કે ટેલિફોન આવે તો આપણે ગોઠવણી કરીએ, અને ભટેસા પણ પાસે બેઠા છે, એના દીકરાને કનેલા બધાને ગેસમાં કહેજો, બધા અંબાજી કાળિયા સાહેબ બધા મીટિંગ કરજો, અને હવે તૈયારી કરો. હવે વાત નથી, હવે મળવો ન કરો. મેઘાણી સાહેબ ક્યાં સાલમાં, એને ફોન વાત કરી દો કે જયસ્વામ સામે કીધા છે તૈયારી કરો, હવે નહીં વાર લગાડતા, હોલ લઈ લો, જયંતિભાઈ ચાવરા, ભગુભાઈ, એમના ભાઈ જસભાઈ, ચિત્તરંજનભાઈ, હું ને ભાનુભાઈ, જસભાઈ ની પોસ્ટ ઓફિસ ઉપર મીટિંગ કરી ને જયંતિભાઈ ને સોંપ્યું. તો એ અહીંયા ઘણા વખત હતા, અને ત્યાં સારી રીતે એસ્ટાબ્લિશ પણ થયા હતા, એટલે એમને બધી પ્રોપર્ટીઓ જોઈ, એમાં ચર્ચ એમને જોવામાં આવ્યું, અને પછી ચર્ચના જે બધા ટ્રસ્ટીઓ અને જે બધા પાદરીઓ હોય એ બધા સાથે એમણે ચર્ચા શરૂ કરી, અને પછી એમાં એ લોકો તો તૈયાર હતા, એ લોકોને વેચવું હતું ચર્ચ, પણ એની કિંમત 13,500 એ રીતે પાઉન્ડ હતી. એ સમયની અંદર જયંતિભાઈને કંઈ સ્વપ્ન આવ્યું કે આપણને એ 9,000માં આપશે,
આપણે કાઉન્ટર ઓફર આપેલી 9:30 તો 9:30 ને 10:00 અંદર પતે ને, નીચે તો કેવી રીતે જાય? એટલે ભાઈ એટલા બધા પૈસા તો આપણી પાસે હતા નહીં, એટલે શું કરું? એટલે બધા ભાઈ પાછા મૂંઝાયા. સ્વામીને ફોનમાં બધી વાત કરી, બાપા મંદિરની વાત કરો છો, એક જગ્યા જોઈ છે, બહુ સારી છે, ચર્ચ છે, જૂનું છે, જરા એમાં સમારકામની જરૂર છે, પણ 13,500 કે છે એના પાદરીઓ, એટલે એનાથી કંઈક ઓછું કરે 9:00 આસપાસ તો આપણને પોસાય, આપણે લઈ શકીએ, તમે આશીર્વાદ આપો. એટલે વખતે યોગી બાપાએ કહ્યું, જાઓ આપણને 9:30 મળી જશે. અને એ રીતે બાપાએ આશીર્વાદ આપ્યા અને આ લોકોએ પછી ચર્ચના જે પાદરીઓ ટ્રસ્ટીઓ સાથે મિટિંગો કરી. આશા તો નહોતી કે એ લોકો આપણી માગણી સ્વીકારે, પણ સારી એવી બધી મિટિંગો થઈ અને એ લોકોએ છેવટે કબૂલ કર્યું અને જે 13,000 પાઉન્ડનો ભાવ કહેતા હતા એ સીધા જ એ લોકો 9,500 પાઉન્ડ સુધી આવી ગયા. અને એ બધી રકમ અહીં હરિભક્તોએ ભેગી કરી અને તાત્કાલિક ચર્ચનો આખો કબજો લીધો, લીગલ બધા કાગળિયા કર્યા. અને પછી સ્વામીને કહ્યું કે મંદિરની જગ્યા મળી ગયેલી છે, એટલે એ દૃષ્ટિથી એ મેઘાણી સાહેબે કહ્યું, સ્વામી 5 સંતો લઈને આવો અને 1 અઠવાડિયું આપણે રોકાવાનું. એમના સ્વભાવ મુજબ એમણે આવી વાત કરી અને બાપા તો 13 સંતો લઈને આવ્યા અને 1.5 મહિનો ત્યાં રોકાયા અને બહુ ખૂબ સુખ બધાને આપ્યું અને એ રીતે બાપાએ કબૂલ કર્યું. હા આવીશું. પણ એવી વાત મૂકી એટલે બધા પાછા અહીંયા તૈયાર હતા, એટલે અમારા ગુરુ આપણા છે ને અરવિંદ ગુરુ શ્રી એમના બાણા, એ અહીંયા પોતાનું મકાન લીધું ડોલી શિલની અંદર, અક્ષર હિલ કોલેજ એમનો, એ ડોલી શિલમાં મંદિર, સ્વાઈ કે મંદિર લઈ લીધું છે અમે જગ્યા, કે સ્વાઈ કે શું કહેતા જસભાઈ કે મંદિર હરિભાઈ આપણે અરવિંદ ગુરુએ જે મકાન લીધું છે એમાં મંદિર કરવાનું. સ્વાઈ કે તો મકાન કહેવાય, આપણે મંદિર ના કહેવાય, એટલે વાત પડી રહી. પછી સ્વાઈ કે ના થશે, મંદિર મળી જશે અને તમે આવો. પછી ભગવાનની દયાથી એલા ચાંકાવાળા જયંતિભાઈ ભગુભાઈના ભાઈ હતા, એમને મહારાજ દર્શન, પણ એમને દ્વારા મંદિરની આ જગ્યા આપણે ઇઝલી ટકી હતી એ લેવી. એમને પેલા ભાઈ 9:30 વાત છેલ્લી થયેલી, ફાઇનલ નક્કી થયેલું. ભાઈ સ્વાઈ કે ના આપણે 9:00 મળશે, એટલે જયંતિભાઈને દર્શન લઈને વાત કરી. તો ભાઈ આ 9:30 પેલા એ કહ્યું, ના તમારે 9:30 છે પણ અમારે તમને 9,000માં આપવું છે, એટલે એવી રીતે ચમત્કાર થયેલો. અને એ સમયની અંદર પછી એમણે આગળથી હર્ષદભાઈ દવે અને મંબાસાવડા રવિભાઈ પંડ્યા એ બંનેને ત્યાં મોકલ્યા અને કહ્યું કે તમે જેને પડછાટો અને એ રીતે ત્યાં જાઓ. એ બે ગયા ત્યાં તો ખૂબ જ ઠંડી, એટલે એ ગભરાયા કે યુગુજમાને કેવી રીતે ફાવશે અહીંયા આગળ. કેમ હર્ષદભાઈ, જય સ્વામિનારાયણ, શું ચાલે છે? પ્રમુખ સ્વામી ને બધે જય સ્વામિનારાયણ કર્યા છે, બધાને તૈયારી કરજો. હા અરવિંદભાઈ ને ત્યાં જ બધું ઉતારો છે, બધી તૈયારી કરી દીધી. બસ તો જય સ્વામિનારાયણ. બીજું કઈ પૂછવું છે? પણ પછી મારા યોગી બાપાએ કહ્યું કે ગમે એમ થાય પણ હરિભક્તો વધારા રાજી થાય, ભક્તિમાં આગળ વધે, સેવામાં આગળ વધે, એટલે આપણે જવું છે. હરિભક્તોની સંખ્યા પણ ઓછી એટલે મંદિર બનાવી શકે નહીં, પરંતુ પૂજ્ય સ્વામીજીને લંડન પધરાવવાનો અને એમની આજ્ઞા એટલે મંદિરની જગ્યા લેવા પ્રયત્ન કર્યા હતા. તપાસ કરતા એક જૂનું ચર્ચ જોયું. ચર્ચવાળા 10,000 પાઉન્ડની માગણી કરતા હતા અને હરિભક્તોની 9,500 પાઉન્ડની માગણી હતી. પણ ત્યાં રહેતા હરિભક્ત પૂજ્ય જયંતિભાઈ ચાંગાવાળા દર્શન દઈને પૂજ્ય યોગી બાપાએ વાત કરી કે ચર્ચ 9,000માં મળી જશે અને એવું જ બન્યું. બીજે જ દિવસે ચર્ચવાળા કહે, તમે સારું કામ કરી રહ્યા છો માટે 9,000માં આપીશું. On Saturday, 23rd May 1970,
Yogiji Maharaj departed from Entebbe Airport near Kampala at 10:30 a.m. on a flight to London. At 4:40 p.m., an East African Airways Super VC-10 landed at Heathrow Airport. And at 5 p.m., for the very first time, His Holiness Yogiji Maharaj set foot on British soil. Whilst these first steps were significant, they would prove to be transformational and bold. They would raise the hope and belief of Hindus in the UK and lay the foundations for the development of BAPS Satsang in UK and Europe. હવે તમને આશીર્વાદ દઈએ છીએ, બરાબર તૈયારી કરો. કાલે 4 વાગે ઉતર, ક્યાં પ્લેનમાં ઉતરીશું, ક્યાં ક્યાં પ્લેન આપણે ક્યાં ઠેકાણે ઉતરવું નક્કી કરજો. સાંભળવાનું નહીં. હવે સર્વોપરી કામ થઈ જશે, હવે તૈયારી કરો. હવે વાત નથી, આશીર્વાદ ખૂબ ફળીભૂત થશે અને ડંકો વાગશે. ડંકો તમારે, આપણે જે પ્રોગ્રામ કર્યો છે ને એ પ્રમાણે અમે આવીશું ને તમને રાજી કરશું. તમને ખુબ રાજી કરવા છે, આજે રાજી પણ બહુ થયો છે, એટલે આની આ ખાસ આવવાનું છે. એટલા માટે પ્રોગ્રામ જે રાખ્યો છે એમાં તમે રાજી રહેજો. સ્વામી એટલે એન્ટેબે એરપોર્ટથી છૂટ્યું પ્લેન આફ્રિકાથી લંડન જવા માટે. તો બધા હરિભક્તો હતા બેઠેલા અને યોગી આપણે કહે કે સ્વામી તમે લંડન જાઓ છો, એટલે મોટા મોટા માણસોને કંઠી પહેરાવો છો અને બધી ધામધૂમ થશે. સ્વામી કે જો અમે તો હરિભક્તોને માટે જવું છું, હરિભક્તો માટે, બીજા કોઈ માટે નહીં. પણ જથા યુરોપિયન કોઈ આવશે, એક બે આવશે, એને કંઠી પહેરાવી દઈશું. પણ સ્પેશિયલી હરિભક્તો માટે જ જોઉં છું એ વાત કરી હતી. અને એન્ટેબેથી પછી પ્લેનમાં બેસી લંડન જવાનું હતું, એટલે આપણા વીએચ પટેલ એ પોતે નેરોબીથી કેન્યા એરવેઝમાં જે અમારી 16 સીટ એ બધું બુકિંગ કરી અને પોતે જ નેરોબીથી સાથે આવ્યા એન્ટેબે. અને એન્ટેબે ઉપર આખું આફ્રિકા બધા હજારો હરિભક્તો બધા ભેગા થયેલા અને એ રીતે બધા બાપાની વિદાય માટે બધાને એ રીતે ઉમંગ તો હોય અને સાથે એમ પણ હતું કે હવે બાપા ક્યારે આવશે. પણ બહુ બધા ભક્તો આવેલા અને સ્વામી શ્રી ત્યાં આગળ પછી તે વખતે પ્લેનમાં બિરાજમાન થયા અને ત્યાંથી એન્ટેબેથી અમે ઉપડ્યા. આમ તો પ્લેનમાં તો યોગી બાપાને માટે આસન કરી આપેલું એટલે તો આમ આરામ કરતા હતા. પણ પછી બધા સંતો પણ રીતે આરામ કરતા હતા. પણ પછી ત્યાં આગળ યુરોપ આવી રીતે અને ત્યાં પાઇલોટે જાહેરાત કરી પ્લેનમાં કે આજે તમે બધા બહુ ભાગ્યશાળી છો કે આજે બહાર છે ને દિવસ એકદમ બ્રાઇટ છે, આજે ખુલ્લો દિવસ છે આજે અને આખી જે આલ્પ્સ પર્વતમાળા છે દેખાય છે. યુરોપની જે આલ્પ્સ પર્વતમાળા છે જે ફ્રાન્સની બાજુ રીતે આવેલી, ફ્રાન્સ ને જર્મનીની વચ્ચે, એ આમ બહુ ભાગ્ય દેખાતી હોય છે. ઉપર ધુમ્મસ ને વાદળ હોય રીતે, પણ તે દિવસે ચોખ્ખું દેખાતું હતું. એટલે પાઇલોટ એ પ્રકારની જાહેરાત કરી કે આજે આ રીતે આલ્પ્સ પર્વતમાળા તમને નીચે દેખાય છે રીતે. બરફ ના પર્વત આવશે બાપા, આવે પેલા બરફ ના પર્વત આવે જોવા છે. તમારી બારી ખોલીએ બાપા, ખોલો બાબી બારી ખોલો બાપા ની. અહિયાં બરફ ના પર્વત હોય બાપા, બરફ છે બાપા, નરે પાડો પાડો ઉપર બાપા, બરફ છે. જો બરફ જો બાપા, બરફ જો બરફ બાપા દેખાય છે. નીચે શહેર છે,
એનું નામ આલ્પ્સ પર આલ્પ્સની ટેકરીઓ બાબા દેખાય છે દેખાય બરફ જો બરફ છે બરફ બધો હા અત્યારે ખબર છે ને હવે યુરોપ ઉપર થઈને જાય છે આપણે યુરોપ ઉપર આપણે ઇટાલી આવ્યા હતા ને જે શાસ્ત્રી મહારાજ નું પુતળું પેલી બતાવી હતી ને મૂર્તિ ને હવે ઇટાલી ઉપર થઈને હવે યુરોપ જાય છે હા યુરોપ યુરોપ ઉપર હવે થોડીક વાર પછી જર્મની બાપા જર્મની આવશે હા ઉપર થઈને જવાના બાપા જર્મની ઉપર થઈ ક્રોસ કરી આખું અને ફ્રાન્સ ઉપર થઈ બાપા પછી લંડન પહોંચી જશું બાપા જરા આજકા આવે છે તમને અક્ષરધામ જેવું પલન અક્ષરધામ જેવું પલન છે આવું પલન અક્ષરધામ નું આપણે તેડવા આવશે એવું પલન સરોવર છે પ્રસાદી આપડે આપવી પડશે બિચારા પાંચ છ પડિયા કાઢી તમે મગજ આપો ત્યાં રાખો ઉતરી આપી દે એ ડાક્ટર સાહેબ ડાક્ટર સ્વામી બોલાય અત્યારે આપણે પપ્પા બાપા ઇટાલી ઉપર થઈને જાય છે ને જોયું ને આપણે ઇટાલી આવે ને ઇટાલી હા ઇટાલી ઉપર થઈને જાય છે હમણાં આપણે જોતા હતા ને કોકપીટ માંથી હા ઇટાલી હતું ઉભી નહીં રાગા ના ત્યાં ઉભું ને આપડે બાપા ઉભું નથી રહ્યું તમે કહેતા આપણે સીધું જ જવું છે એટલે આપણે સીધા જાય છે બે ત્રણ જગ્યા નહીં બે ત્રણ જગ્યાએ બાપા ઉભું રહે હા ફ્રાન્સ માં ઉભું રહે શું કહ્યું બાપા ફ્રાન્સ હા ફ્રાન્સ માં નહીં ઉભું રહે પેરિસ ફ્રાન્સ ઉપર થઈને જતું રહેશે બાપા કેટલી કલાકે પોગે પછી ત્યાંથી આપણને હવે કહ્યું બાપા અઢી કલાક માં આપણે પહોંચી જઈશું લંડન હવે ના બોલા પોતા ક્યારે ઉભો રહેતો જાય તો બાપા બહુ વાર લાગી બે ના બીજે દિવસ ની એક કલાક રોમ ઉભું રહે પછી ઉપડે પેરિસ ઉભું રે કલાક એટલે બે કલાક આપણને પાછું મોડું થાય આ તો સીધું જ બાપા ઉતરવાનું નહીં ક્યાંય નહીં આ તો પરચો થયો બહુ પરચો થયો આપણે આ પ્લેન દિવસની પ્લેન સારું ફાવે હે દિવસનું પ્લેન ફાવે સારું દિવસનું પ્લેન એમ કે છે તમને દિવસનું પ્લેન ફાવ્યું સ્વામી કે છે મને ફાવે રાત તો આપણે ફાવત નહીં બહુ દુઃખ પડે હું આવે કોણા ત્રણ ખાશે હે કોણા ત્રણ ખાશે એ તો હમણાં પહોંચી જશે ધડાકા બંધ પહોંચી જશે નહી ગુરુ એક સાહેબ સાહેબ જાઓ જાઓ સાહેબ આવો બોલાવે એને બાપા આશીર્વાદ કેજો આઈ બ્લેસ યુ કેજો આઈ બ્લેસ I am blessing you. He says he's blessing you. Thank you very much. Thank you, thank you. He's very happy, you know. Yes, good. Is it joy to fly? Yeah. Good, good. Yes. કે છે તમને બાપા મજા આવે છે પ્લેન માં? He's very happy, he said. અમારા જેવા આ કરાર નું મજા કેમ ના આવે જરા ઇંગ્લિશ કામ બોલો જરા જી હા કારણ કે ઇંગ્લિશ ઇંગ્લિશ બોલું આવડે તો કે હે ઇંગ્લિશ એટલું આવડે નહીં હા બાપા ઇંગ્લિશ જ બોલતા હોય ને અને બાપા આ એક બીજો સ્ટુઅર્ટ છે એને બ્લેસ કરો કે આઈ બ્લેસ યુ હી ઇઝ બ્લેસિંગ યુ આઈ એમ બ્લેસિંગ થેન્ક યુ અત્યારે તો બાપુજી બાપા લંડન માં તાપ પડતો હશે તમને તાપ જોયે છે ને તાપ બહુ છે અત્યારે તાપ પડતો હશે જો ને અત્યારે બારે તાપ પડે છે તાપ પડે રમુખ સ્વામી થોડી વાત કરો તમે નૈરોબી જઈને બધાને કહીએ ને સ્વિટ્ઝરલેન્ડ માંથી આપણે જઈ રહ્યા છે અને બાપા એમના ભજન કીર્તન ખૂબ સારી રીતે ગવડાયા અને અનુભવી આનંદમાં
માનકીએ ચડ્યા અને પોતે બહુ હાથમાં લટકા કરી અને સર્વને આનંદ આપ્યો અને એરોપ્લેનમાં પણ આ રીતે પેલો તે વખતે VH પટેલ હતા ને આપણા હરમાન કાકાના, એ બધી વ્યવસ્થા એણે સારી કરી હતી. એટલે આપણને કે સંતોને કે પ્રમુખ સ્વામી મહારાજને યોગી મહારાજને કોઈ તકલીફ પડી નહોતી. બાપા આ તમને જવાનું ફાવે છે ને? આમ કોઈ પણ આવ્યો નહી, એ પરચો કેવાય, નકર બીજો હોય તો ભેગો બેહવું પડે, હાલે ચાલે અડી જાય. હા તો કોઈ પણ લંડન સુધી, મુંબઈ છે લંડન સુધી ચાટક પ્રેમ કર્યા, બીજા કર્યા, એમ કરીને પણ અમને મારો ધર્મ સચવાયો. મને વિનોદભાઈને ખૂબ 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 આશીર્વાદ આપીએ છીએ કે ગીધરભાઈ, એમ્બાસેડર સાહેબ બધાએ અમને સેવા સારી કરી, તેથી અમને બહુ આનંદ આવ્યો છે અને આનંદના ફોળા છૂટે છે અને સુખ શાંતિ રહે છે. બોલો સહેજાન સ્વામી મહારાજ. 23 મે 1970 ના દિવસે સ્વામીશ્રી હવે એ વખતે ત્યાં આગળ પહોંચ્યા અને એ સમયની અંદર ત્યાં એરોડ્રોમ ઉપર ત્યાં VIP લોન્જમાં સ્વામી બિરાજમાન હતા. વાતાવરણ બહુ સુંદર, એકદમ બધા રાજી અને એમને લેવા માટે બધા એકદમ તત્પર હતા. યોગીજી મહારાજને જોયા નતા, અમે તો જોવા માટે તત્પર હતા. બધા સંતો પણ આવ્યા ત્યાં આગળ, પ્રફુલ્લભાઈ ને બધા હતા. એટલે બાપાને ત્યાં આગળ એક સ્પેશિયલ રૂમ હતો, ત્યાં આગળ લઈ આવ્યા અને ત્યાં બાપા બેઠ થોડી વાર બિરાજમાન થયા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે હતા. યોગીજી મહારાજ ઉતર્યા, આવ્યા અને VIP લોન્જમાં ઉતર્યા હતા. ત્યાં લોકો હાર પહેરાવવા જતા હતા ત્યારે યોગીજી મહારાજે સ્ટોપ કર્યા કે અરવિંદ ક્યાં છે, અરવિંદભાઈને બોલાવો. એટલે પ્રફુલ્લ દોડતો આવ્યો બહાર, મને લઈ ગયો અને યોગી મહારાજ રાજી થયા અને પછી બધી વિધિ હાર બહારની શરૂ થઈ ગઈ. યોગીજી મહારાજને જોયા એટલે આનંદ થઈ ગયો કે હું તારામાં છું, કહ્યું હતું એટલે તો સાક્ષાત આવી ગયા. એટલે એકદમ આનંદ કેપમાં આવી ગયો જબરદસ્ત, અને બાપા ખુશ થઈ ગયા. અને એ પ્રમાણે પછી યોગી બાપા અહીંયા પધાર્યા અને પ્રફુલ્લભાઈએ પણ ખૂબ બધી મહેનત કરેલી. બહુ એરપોર્ટ ઉપર ખૂબ સારું સ્વાગત થયું. બધા મોટા મોટા છાપાઓના જે બધા પ્રેસ રિપોર્ટર હતા બધા આવેલા, એ લોકોએ પણ બાપાનો ઇન્ટરવ્યૂ ત્યાં આગળ લીધેલો. સ્વામી એને પૂછેલું, સ્વામી કે તમે અહીં લંડન કેમ આવ્યા છો, શું કારણ, એમને ફરવા આવ્યા છો, જોવા આવ્યા છો? સ્વામી કે અમારે શ્રીજી મહારાજે અહીં દિવ્ય દેહે આવીને પધારીને સર માલકમને દર્શન આપ્યા અને એટલા માટે જ અમે આવ્યા છીએ, બીજું કોઈ કારણ નહીં. કે પ્રસાદીની ભૂમિ છે અને એટલા માટે જ અમે આવ્યા છીએ. અને પછી સીધા અમે આપણે અરવિંદભાઈને ઘેરે ડોરિસ હિલ આવ્યા અને એ વખતે પછી બાપા પોતે ખુરશીમાં બેસતા. એટલે અમે પાછળ ડેકીમાંથી ખુરશી કાઢી અને દરવાજા પાસે લાવ્યા તો સ્વામી કહે કે મારે તો આ ધરતી ઉપર પગ મૂકવો છે, ખુરશી લઈ જાઓ. એટલે ખુરશી એ પાછી કાઢી અને બાપા સીધા જ કારમાંથી નીચે ત્યાં અરવિંદભાઈના ઘરની સામે જે રસ્તો હતો ત્યાં સ્વામી ઉતર્યા અને પોતે પોતાનો જે પગ પોતાના ચરણારવિંદ એ ત્યાં ડોલિસિનમાં અરવિંદભાઈના ઘરની સામે જે રસ્તો હતો ત્યાં પોતાના ચરણારવિંદ મૂક્યા, પોતે ચાલીને અરવિંદભાઈના ઘરે ગયા. યોગીજી મહારાજ ઘરમાં પધાર્યા એટલે એકદમ આનંદ મને થઈ ગયો. હું ઘરબર બીજું મારું ભાડાનું ઘર હતું બધું જ ભૂલી ગયો તદ્દન, અને ભગવાન મારે ઘેર પધાર્યા એટલો બધો આનંદ થઈ ગયો. અરવિંદ ગુરુ ખરેખર આમ બહુ સમર્પિત હરિભક્ત છે અને એમને જોયું કે હવે યોગી બાપા અહીંયા પધારશે એટલે બાપાની ખાસ તો ઉતારાની વ્યવસ્થા કરવી પડે, અને ત્યાં તો કોઈ એવા આપણા હરિભક્તોના એવા કોઈ મકાનો હતા નહીં, બધા ભાડે રહેતા હતા. પણ એમને સાહસ કરીને એક મકાન આ ડોલી સીલમાં એ રીતે ખરીદ્યું રીતે મકાન ખાસ બાપાના માટે. અને ત્યાં બાજુમાં ઓરડો હતો, ત્યાં જ બેઠક ઉઠક હતી અને યોગી બાપાનો આરામ કરવાનો ઓરડો.
એટલે આરામ કરવાની જેમ એમની રૂમ હતી એ પણ પહેલે માળે જ હતી, બગીચા તરફ રોડ તરફની જે રૂમ હતી એમાં બાપા બેસતા અને ટપાલ લખતા, અને બગીચા તરફની રૂમ હતી એમાં યોગી બાપા પોતે આરામ કરતા, એટલે એવી રીતે બધી ગોઠવણી હતી. અને અરવિંદભાઈને ત્યાં એમણે બધી વ્યવસ્થા સરસ બાપાને માટે શક્ય એટલી બધી કરેલી. અને બીજા પાંચ અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ને ડૉક્ટર સ્વામીને બધા સંતો છે સાત આઠ, એ લોકો આપણે સીપી પટેલ ચિત્તરંજનભાઈ એમના ઘરે ઉતરેલા. સો માય હાઉસ પ્રમુખ સ્વામી મહારાજ સ્ટેજ, મહંત સ્વામી મહારાજ સ્ટેજ, આઠથી નવ સંતો મારા ઘરે છ અઠવાડિયા વેમલી મેન્ડર ડ્રાઈવમાં ત્યાં આગળ રહેલા. યોગી બાપા ત્યાં લંડન પધાર્યા તે દિવસથી, હે તે દિવસથી દોઢ મહિના સુધી યોગી બાપા રહ્યા ત્યાં સુધી, તે દોઢ મહિના સુધી એક ધારો તાપ, હા દોઢ મહિના સુધી સહેજ પણ વરસાદ નહીં કે સહેજ પણ ઠંડી નહીં. ખરેખર મહારાજે યોગી બાપા માટે એક રેકોર્ડ જેને કહેવાય એવી ક્લાઇમેટ રાખેલી. હે પૂજ્ય સ્વામીજીના સંકલ્પે મંદિર માટે ચર્ચ લેવાયું અને પૂજ્ય સ્વામીજી સંતો હરિભક્તોને લઈ લંડન પધાર્યા. The Hindu scriptures state that wherever the sant resides becomes a place of pilgrimage. For 6 weeks, Dolis Hill was fondly referred to as Akshar Hill, a place of pilgrimage. Devotees flocked there to catch a glimpse of their beloved Guru. Yogiji Maharaj's daily routine and his various leelas at Akshar Hill were memorable in many ways. અને તે પાછું ઓપન એમનું જીવન કેવું હતું, ઓપન એમને પાછું ભાઈ જુદું રહેતું હતું, મંદિરમાં રહેતા જુદું રહે, બહાર ફરેતા જુદું રહે, રૂમમાં જુદું રહે, પાછું નાવામાં ધોવામાં ખાવામાં પીવામાં માણસો ભેગા જ કરતા હોય, તો પોતાની એવી તબિયતે પણ અહીંયા આવ્યા રહ્યા અને બધાને સુખ આપી ગયું, સ્મૃતિ આપી ગયા, સ્મૃતિની સાથે આશીર્વાદ આપી ગયા. તો આશીર્વાદને લઈને અત્યારે આપણા બધા સત્સંગ થયો છે અને આવું સારું કાર્ય પણ થાય છે. એમનું રૂટીન તો શહેરમાં હોય કે ગામડે હોય કે ભારતમાં હોય કે પ્રદેશમાં, અત્યારે મહંત સ્વામી કેવું છે એક ધારો જ રૂટીન રહેવાનું, એમાં કોઈ ફેરફાર નહીં. કે સવારમાં બાપા 5:15 વાગે જાગી જાય, ત્યાં અજવાળું વહેલું થઈ જાય, એટલે બાપા 5:15 વાગે જાગી જાય. ત્યાર પર નારાયણ ભગત છે જે વિવેક સાગર સ્વામી હતા એ કેરદા બે, પછી અમે એમને પાછા ખુરશીમાં બેસ નીચે લાવી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, અને બાપા એ તે ટોયલેટમાં જાય રીતે એમને હાથ ધોડાવવાનું વિધિ થતો, હાથ ધોડાવવાનો વિધિ એ રીતે મને લાભ મળતો એ રીતે, અને પછી બાપા ત્યાં હાથ વિધિ ધોઈને પછી ત્યાં દાંતણ કરતા, ત્યાં બાપા પોતે મોટા પાટલા ઉપર બેસી અને પોતે ત્યાં આગળ પહેલાં દાંતણ પાણી બધું કરે, પછી પોતે ત્યાં આગળ નાવા એ રીતે પધારે, અને ત્યાં આગળ પણ બધા યુવકો સવારના પહોરમાં 10-15-20, અને યોગીજી મહારાજને સરસ રીતે પગ ચંપાવીને હાથ ચંપાવીને એને નવડાવતા, ઘસીને આપણે કહીએ ને ઘસીને નવડાવીએ એ રીતે નવડાવતા, અને પછી યોગીજી મહારાજને એ નાહી લે ત્યારે એ આપણે ભગવાનનું જ નામ લે, શ્રીજી મહારાજનું નામ લે, અને લોટાથી પાણી માથે રેડી દેવાનું, બહુ આનંદ આવતો. અને ત્યાર પછી સ્વામી એમનો રૂમ હતો એની અંદર પૂજા કરવા આવે, હવે બહુ નાનો, બહુ ઓરડો બહુ નાનો, એક જ જેને ડ્રોઈંગ રૂમ કહે છે ને ઘણો નાનો, અને એ કાર્પેટ હતી એની ઉપર કંકુના ધાગા ને બધું પણ છે. અને રોજ સવારે ત્યાં એમના ઘરે પૂજા થતી અને બધા હરિભક્તો સવારની પૂજામાં ત્યાં આવી જતા. જગ્યા તો નાની હતી પણ કોઈ રૂમ તો આખો ભરાઈ જાય, પણ કોઈ સીડીઓમાં ઊભા રહે, કોઈ નીચે ઊભા રહે, કોઈ બહાર ઊભા રહે, અને એ રીતે બધું તંત્ર ચાલતું. તો પછી બધા પેલી કાચની બારી હોય એટલે એમાંથી દર્શન કરે. અમે એકવાર ઘણું મોટું ટોરું થઈ ગયેલું એટલે એકવાર પોલીસ આવી અને કહ્યું કે બધા કેમ ભેગા થયા છે અહીંયા આગળ, કારણ કે ત્યાં આગળ આ બધું શિસ્તમાં ના ગણાય, એટલે પછી કહ્યું કે અમારા ગુરુજી આવ્યા છે અને દર્શન આવ્યા છે અને કંઈક સમજાયું એટલે ફરી કંઈક માની ગયા. એટલી બધી ગળદી થાય પણ બાપાને મજા આવે, એમને હરિભક્તોનો ભીડો બહુ જ ગમતો. યોગી બાપા
કહેલું કે અમારા હાથ પગ છે એટલે તમારે તો આવવું જ પડશે, સાંકળી બધું જગ્યા એટલી સાંકળી. તો યોગી આપા રોજ બોલાવે, રોજ ભીડામાં બેસવું પડે. અને યોગી આપા કહ્યું તમારે તો તમે તો મારા હાથ પગ છો એટલે આવવું જ પડે. એટલે એ હાથ પગની વાત સાંભળી એ બધાને કેફ ચડી ગયું. મેં આવતા બધું બહુ સાંકળું રહી ગયું, માંડ માંડ બધા ઊભા રહીને આમ બેસતા. તો અને એકવાર તો અને ચા આવતો હતો તો કોઈ ઊભો થયો ઢોરાયો બધી. અને નાસ્તો થયા પછી સ્વામી પાછા ઉપર જાય અને કઈ વખતે ત્યાં આગળ પાછો આરામ પણ કરે અને થોડો સવારનો કલાક સવા કલાક જેટલું કલાક દોઢ કલાક સુઈ પણ જાય અને પછી ટપાલ લખવા બેસે. અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી ગયા હોય એ પણ ત્યાં બેસીને ખૂણામાં ટપાલ લખતા. તડકામાં સામે જુએ કંઈક તડકો આવેલો ખુશ થઈ જાય, વાદળ આવે તો કે દૂધી મારો વાદળ ખસા ખસેડો, એવું બધું લીલા ચાલે. અને એ પ્રમાણે સ્વામી ટપાલ લખતા. પછી લગભગ 11 વાગે ત્યાં આપણે એ વેમ્બલીમાં જ કોઈક હોલ હતો ચર્ચનો, સરસ હોલ હતો, સ્ટેજ અને સામે ઓડિયન્સ માટે બેસવાની વ્યવસ્થા. એ પછી ત્યાં આગળ બાપા ઘણીવાર પધારતા અને પછી પ્રમુખ સ્વામી મહારાજ પણ પધરામણીમાંથી ત્યાં આવી જાય અને ત્યાં લગભગ કલાક દોઢ કલાક કથા વાર્તા થતી. અને લગભગ લગભગ 12-12:30 વાગે સ્વામીપુત્ર ઉતારે પધારતા અને ત્યાં આગળ પછી ત્યાગુલભ સ્વામીએ આ બધી રસોઈ તૈયાર કરી હોય એટલે ત્યાં આગળ પછી પૂજ્ય બાપા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બધા સંતો ત્યાં આગળ જમે. બાપાની રસોઈ બનાવી પડે મોડી એકદમ, એ યોગેશ્વર સ્વામી બનાવે અને એમનો એ પતી જાય પછી મારો વારો આવે જે મારે બાકીના સંતોની જેમ ચાલુ રસોઈ બનાવવાની હોય. એ રીતે પોતે પોતાનું જમવાનું તમે જુઓ તો બહુ જ સાદું હતું, કઢી ભાત જેવું, ભાખરી રોટલી, રોટલો અને થોડો શાક, બહુ જ ઓછું જમતા. બપોરે જે હરિભક્તને ત્યાં ઠાકોરજી જમાડવા જાય ત્યાં સંતો ભારતથી પાધેલા થોડા હરિભક્તો અને આમંત્રિતો એ ભાઈને ત્યાં જમતા એટલે પધરામણી થઈ જાય અને મહોત્સવ પણ થઈ જાય. યોગીજી મહારાજ કંઈ ખાટું નહોતા ખાઈ શકતા, એમને આપણે ત્યારે કેરીની સિઝન એટલે કેરી મળે કે મીઠું ફ્રૂટ, એટલે સ્ટ્રોબેરી સુંદર દેખાય આપણે માટે સારી, જો યોગીજી મહારાજ આપો તો મોઢામાં નાખીને કાઢી નાખે, કારણ કંઈ પણ ખાટું નહોતા ખાઈ શકતા. એ પછી સાંજે પાછા 4-4:30 જાગે એટલે ઠાકોરજીને ફ્રૂટ ધરાવેલું એ થોડું ફ્રૂટ અંગીકારી રીતે કરે, રીતે ફ્રૂટ બહુ પોતે એમને અનુકૂળ આવતું નહીં પણ થોડું લે રીતે, અને એ રીતે પછી ફ્રૂટ લઈને થોડું રીતે થાય પછી પાછું સાંજના પ્રોગ્રામ માટે બહાર નીકળવાનું હોય ત્યાં જ્યાં સભા હોય ને સાંજે રોજ સાંજે સભા થતી ત્યાં જવા માટે બાપા, કારણ કે ત્યાં ટ્રાફિક બહુ અને સભા સાંજના સમયમાં રાખવામાં આવતી રીતે. અને પછી જાણે કે આપણે મંદિરમાં જવાનું છે તો એ રીતે જ, અને પાછું કોઈ હરિભક્તને ત્યાં સભા ગોઠવી કોઈ હોલમાં એવું કંઈ તો પછી એ પ્રમાણે એ બાપા સીધા જ હોલમાં સભામાં જાય. અને પછી સાંજે આવીએ પાછા, સાંજે પાછા પાછા આવીએ ત્યારે એ વખતે પાછું બહુ મોડું થઈ ગયું હોય ને, કારણ કે સૂરજ આથમે 10:10 વાગે પણ અજવાળું લાગે હજુ તો સાંજે પડી શકે એટલે બાપા તે ખૂબ ભીડો વેઠ્યા અને હરિભક્તોને રાજી કર્યા. અને ત્યાં પછી છે ને સ્વામી યોગી બાપા બધા ડૉક્ટર સ્વામીને બધા બેસે 2-4 હરિભક્ત પછી ત્યાં ચેષ્ટા બોલાય અને ચેષ્ટા બોલાય આખી અને બરાબર મને હજી દ્રષ્ટિ એવું ને એવું યાદ આવે છે. તો આરામ વખતે બધા 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 યુવાનો હોય આવીને બેસી જાય તો બાપા એમની પાસે પાછું ધ્યાન કરાવે, પોતે એકદમ ટટ્ટાર બેસે કે આ રીતે ટટ્ટાર બેસવાનું બધાએ અને બધું ધ્યાન કરાવે ને બધું ગમત કરાવે. અને પછી સ્વામી સૂવે, એ વખત છોકરાઓએ શીખવાડેલું બાપા સૂતી વખતે ગુડ નાઇટ બોલવાનું એટલે ગુડ નાઇટ યાદ રહી ગયેલું અને એ રીતે પડી જાય. આ રીતે ડોલી સીનમાં પરમ પૂજ્ય યોગી મહારાજનો કાર્યક્રમ રહેતો એ રીતે. With the blessings of Yogiji Maharaj, many youths had settled in the UK. Despite the many alluring distractions of living in a modern multicultural society, they remained true to
to their Niyam Dharma. One such youth was Navin Bhai Swaminarayan. Dr. Navin Bhai Swaminarayan, he was Chelsea College of Mathematics professor in America. And Navin Bhai, એમના પિતા શ્રી શાંતિભાઈ સ્વામિનારાયણ અને એમના પિતા શ્રી જેઠાલાલ સ્વામિનારાયણ, આપણે જે અનંત કોટીના પદ બોલીએ જ છીએ, એ બનાવનાર આ જેઠાલાલ સ્વામિનારાયણ એ પણ ગુજરાત કોલેજમાં મેથેમેટિક્સના પ્રોફેસર, એમના દીકરા શાંતિલાલ એ પણ મેથેમેટિક્સના પ્રોફેસર. અને 1959ની અંદર યોગી બાપા મોજીદળની અંદર હતા અને મોજીદળમાં બાપાના આશીર્વાદ લેવા આવ્યા. અમે એ વખત યુવક તરીકે હતા, બધા અમે બધા યુવકમાં હતા અને એ પ્રમાણે સ્વામી અમને આશીર્વાદ આપતા કહ્યું કે નવીન, હવે તું ઇંગ્લેન્ડ જાય છે ને તો યાદ રાખજે કે આપણે ત્યાં રોજ નાવું ધોવું અને પૂજા કરવી અને દારૂ કે કંઈક આવું લેવું કરવું નહીં, માંસ ખાવું નહીં, આ બધું એવા નિયમો આપ્યા અને એ પ્રમાણે પછી એ ઇંગ્લેન્ડ આવ્યા. અને આ નવીનભાઈ એ પછી ભણવા માટે ઇંગ્લેન્ડ આવેલા, તે એમએસસી થયા અને પીએચડી થયા અને બહુ ભેજા બદલ અને ત્યાં કહીને મોટી ડિગ્રી પ્રાપ્ત કરી. અને પણ યોગી બાપાએ કહ્યું કે મારે તમારે ઘરે આવવું છે. નવીનભાઈ કહે કે મારું ઘર તો ભાડાનું છે અને ચોથે મારે અને બધું હગળ ડગળ છે, તો ચડતાય નહીં ફાવે. બાપા કહે ના આવું છે. પછી બાપા ગયા. તે વખતે ચડવાની તકલીફ હતી પણ એ ચડીને પણ એમને ઘેર પધરાવણીમાં ગયેલા. પછી પાછા બંધી રહ્યા ત્યારે બધા હરિભક્તોએ કહ્યું કે બાપા તમે કેમ ગયા હતા. બાપા કહે અમે નિયમ આપ્યા હતા કે ત્યાં ઠંડે પાણી નાહવું અને માંસ મચ્છન ખાવું નહીં, એ બધા નિયમ એમને સારધાર પાડ્યા છે, એટલે મેં જવું પડે એટલે આપણે ગયા હતા. બાપા કે રવીનભાઈ અમારા આશીર્વાદ લઈને આવેલા અને અમે એમને જે આજ્ઞા કરી હતી એ આજ્ઞા એમણે સારધાર અમારી પાડી છે અને અમારી આજ્ઞામાં લેશ પણ એમણે ભંગ કર્યો નથી, એટલે અમને પોતાને ઉંબળકો આવી ગયો કે અમારે નવીનભાઈને ત્યાં આગળ જવું જ જોઈએ. કારણ કે આ લંડન જેવા દેશની અંદર આ રીતે આજ્ઞા પાડવી અને આ રીતે ચુસ્ત આપણી મર્યાદામાં રહેવું અને લંડનનો જરા પણ સ્પર્શ, એનો પવન, એનો જરા પણ એ રીતે એમને અડ્યો નથી અને ખરેખર આ ભક્ત છે એટલે અમે ગયા હતા. લંડન મંડળ સુવીર થાય અને તને મને ધન સુખી થાય અને મહારાજ એમની રક્ષા કરે અને ધર્મ નિયમમાં આપણું જે હિન્દુ સંસ્કૃતિ છે એ પણ વર્તે, એ આજના દિનના શુભ આશીર્વાદ છે. Throughout his visit, Yogiji Maharaj reminded everyone about the importance of abiding by Niyam Dharma and inspired them to practice satsang and seva. કે 2370 ના રોજ સ્વામીને એવું હતું કે અમુક પ્લેનમાં પૈસા વધારે ઘણા થાય. સ્વામી કે હું લાખ સેલિંગ ભારતમાંથી ઉઘરાવીને તમને મોકલીશ, પણ આપણા ધર્મ નિયમ સચવાય એવા જ પ્લેનમાં આપણે જવાનું. તે વખતે યોગી બાપાની સેવામાં નિરંજન સ્વામી હતા કે એમને નવડાવો દોવડાવો જમાડવા પોતે ઊભું રહેવાનું, જમાડવા ઘર નીકળતા યોગેશ્વર સ્વામી હતા. તો બાપા છે ને 4 વાગે પાણી પીવે, ઉઠે એટલે મોડું ધોઈ પાણી પીવે. હવે નિરંજન સ્વામી કંઈક સેવામાં એંગેજ હશે એટલે મને કહે છે, ઘનશ્યામ સ્વામી તમે જાઓ અને યોગી બાપાને પાણી પીવડાવી આવો. તો હું ગયો યોગી બાપાને પાણી લઈ. તો યોગી બાપાએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો, પાણી ગાળ્યું છે? મેં કહ્યું હા બાપા પાણી ગાળ્યું છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, ઠાકોરજી ધરાવ્યું છે? મેં કહ્યું હા બાપા. જોજો ભાઈ સાહેબ મારી નાખશો. બાપાનો એટલો બધો ખટકો કે અલ્પ વચમાં ફેર પડ્યો હોય તો મહત્ વચમાં ફેર પડ્યો હોય એમ માનતા મોટા સાધુ તે આપણે જોવા મળે બાપા. અને એ વખતે ઠંડી બહુ હતી અને એક સ્કોટિશ ટોપી આવેલી, ગરમ ટોપી, એટલે બધાને એમ થઈ ગયું કે આપણે આ સ્વામી ટોપી પહેરીને સૂઈ જાય તો ઠંડી ના લાગે. એટલે એ વખત સ્વામી કહ્યું, સ્વામી ટોપી પહેર્યો ટાઢ છે ને જરા, ત્યારે એ વખતે સ્વામી કે અત્યારે ના પહેરાય કે કેમ કે ઠાકોરજી પહોંચી ગયા.
એટલે સવારે ઠાકોરજી જાગશે પછી એમને ધરાવી અને પછી આપણે ટોપી પહેરીશું. તો આપણને ખ્યાલ આવે કે કેવી ભક્તિ સ્વામીની. અને યોગી બાપાને પીછેલે થયું કે આપણે અહીંયા નોર્થ લંડનમાં તો રહ્યા ડોલીસેલમાં, તો નોર્થ લંડનના હરિભક્તોને વધારે લાભ મળે, પણ સાઉથમાં હરિભક્તો ઘણા બધા છે તો એ લોકોને લાભ ઓછો મળ્યો છે. અને પછી સાઉથ લંડન યોગી બાપા અમારા ઘરે રહ્યા. યોગી બાપાનો ઉતારો સાંજે અમારા ઘરે થયો ને રાત્રે યોગી બાપાના જે સંતો હતા એ યોગી બાપાના ચરણારવિંદની અંદર ઓલી લોટીથી, કાંસાની લોટીથી ઘી ઘસતા. એ વખતે યોગી બાપા સંતો સાથે ગોષ્ઠી કરતા હતા અને એમણે પૂછ્યું કે આ ઠાકોરભાઈ આપણે જેને ત્યાં ઉતર્યા છે એમને કેટલા દીકરા છે? ત્યારે એ ઈશ્વરચંદ સ્વામી કહું કે સ્વામી એમને 3 દીકરા છે. ત્યારે યોગી બાબાએ કહું કે સવારે એ લોકોને 3 ભાઈઓને ભેગા કરીને કહેજો કે એમાંથી યોગી બાબાની ઈચ્છા છે એક સાધુ થાય. અને સવારે બધી તૈયારીઓ યોગીજી મહારાજના સ્નાનને બધી ચાલતી હતી, એમાં ઈશ્વરચંદ સ્વામી એમને દાદરા ઘર 3 ભાઈઓને ભેગા કર્યા અને કહું કે યોગી બાબાનો સંકલ્પ છે કે તમે 3 ભાઈઓમાંથી એક સાધુ થાવ. હા, યોગી બાપાની આગળ અમે 3 ભાઈઓ ગયા, ફાધર સાથે ગયા કે સ્વામી આ 3 દીકરા છે, તમારે કયો દીકરો જોઈએ છે? ત્યારે યોગી બાપાએ મોટા ભાઈને કહ્યું કે તમે મા બાપની સેવા કરજો. અને નાના ભાઈની થોડી ઈચ્છા ઓછી હતી એટલે પછી મને પ્રેરણા મળી ને અંતરમાં ઈચ્છા થઈ ગઈ કે આપણે સાધુ થઈએ. તો એ રીતે યોગી બાપાને મેં વાક્ય કે સ્વામી મારે સાધુ થવું છે ને યોગી બાપાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને ફાધરને પણ આશીર્વાદ આપ્યા. એટલે પછી ઠાકોર કાકા ત્યાં રહેલા સાઉથમાં હતા, અહીં કરમસદના હતા અને બાપાએ એમના દીકરાને સાધુ બનાવ્યા. તો એમને તો બહુ આનંદ આવ્યો અને બાપાએ કહ્યું કે તમે દીકરો નહીં આપ્યા, તે હવે 1000 રૂપિયા આપ્યા છે. હા, યોગી બાપા અમારે ત્યાં 3 દિવસ રહ્યા હતા અને આ પ્રસંગ ત્યાં બન્યો. અને યોગી બાપા છેલ્લા દિવસે જ્યારે 3 દિવસે બધે પૂજા કરતા હતા એ વખતે દરરોજ હરિભક્તો ત્યાં સવારે આવતા, પૂજામાં આવતા અને પછી બધાને નાસ્તા પાણી થતા. યોગી બાપાએ પૂજા પછીથી ફાધરે ડાયરી આપી કે સ્વામી આમાં આશીર્વાદ લખી આપ્યો. એમાં યોગી બાપાએ ખૂબ સરસ આશીર્વાદ લખી આપ્યા કે તમે યુવક મંડળની સ્થાપના કરજો સાઉથ લંડનમાં અને 10મો 20મો ધર્માદો તમે આપજો અને 3 દીકરામાંથી તમે 1 દીકરો આપ્યો છે તો તમારી 71 પેઢી તરી જશે. તો એવા રીતે ખૂબ સરસ આશીર્વાદ આપ્યા અને યોગી બાબાની દ્રષ્ટિ પણ પડી. આફ્રિકા અને લંડનમાં પોતે હંમેશા કહેતા કે આ ફેરે અમે ખાલી ફરવા માટે નથી આવ્યા, પણ જેને જેને 3 દીકરા હોય અમને 1 દીકરો સાધુ થવા માટે આપે. તો આ એક કેવળ યોગી મહારાજની કૃપા છે કે સામેથી આપણને પોતે સ્વીકાર્યા અને સાધુ બનાવ્યા. Yogiji Maharaj's visit to the UK generated intrigue and curiosity from the local press and public. The British media was interested in the visit and keen to interview this revered saint from India. News of Yogiji Maharaj's visit was soon covered by internationally respected news outlets such as the BBC and the Sunday Times. અને જોન બી કહે કે બાપા લગભગ 15-20 રિપોર્ટર આવશે પ્રેસના. એમ અને ટેલિવિઝન વાળા આવશે. હા, એટલે 30-35 ટાઈમ નું જ માણસ આવશે. એ હારું છું, ઠાકોર બહેન એવો ન થાય ટેલિવિઝન માં દેખાડશે. હા, એવો ઠઠરો થાય તો જ મહારાજ બેઠા ગણાય. લંડન મહારાજ બહેન બધે ફાસ્ટ પૂછે બે એના શું. સારા સારા માણસો યોગી બાપાને મળવા માટે રીતે આવતા, ન્યૂઝપેપરના ખબરપત્રીઓ પણ એ રીતે આવતા બધા અને સ્વામીની સાથે વાર્તાલાપ કરે,
સ્વામીને તો અંગ્રેજી આવડે નહીં, પણ હર્ષદભાઈ અથવા તો ઘણીવાર પેલા પ્રફુલભાઈ આરસી છે એ બધું ટ્રાન્સલેશન કરે રીતે, પણ ઘણા બધા આ રીતે એ લંડનના જે ખબરપત્રીઓ પણ સ્વામીનો લાભ લેવા રીતે આવતા. એ વખતે કેટલાક રિપોર્ટર્સની, એટલે જ્યારે યોગીજી માં પધાર્યા ત્યારે એરપોર્ટ ઉપર જ એક રિપોર્ટર સ્વામીને મળવા આવ્યો હતો અને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આપનું અહીંયા યુકેમાં આવવાનું કારણ શું છે. પછી યોગીજીમાંના રોકાણ દરમિયાન ઘણા બધા રિપોર્ટર્સ આવતા હતા. એક ડેવિડ બ્લોન્ડી હતા, સન્ડે ટાઈમ્સના એક રિપોર્ટર, એને પણ એવા જ પ્રશ્ન સ્વામીને પૂછ્યા કે આપનું અહીંયા આવવાનું કારણ શું છે. તો યોગીજીમાં જ જવાબ આપ્યો કે સત્સંગ કરાવવા. એક વખત કોઈ ન્યૂઝ એજન્સી હશે એના એક રિપોર્ટર આવ્યા હતા અને ડેવિસ એનું નામ હતું, અને બાપાને પ્રશ્ન પૂછ્યો કે આપ 80 વર્ષ છો, યો અરાઉન્ડ 80 યર્સ ઓલ્ડ, હાઉ ડુ યુ લાઈક ઇંગ્લેન્ડ? હવે ઓબ્વિયસલી યોગીજી મહારાજ તો અહીંયા પહેલી વખત આવ્યા હતા અને એટલું બધું તો કંઈ આખા ઇંગ્લેન્ડમાં ફર્યા નથી. જનરલી કોઈ આવે અને બિઝનેસ મિટિંગ માટે, એન્ડ ધેન યુ આસ્ક હિમ કે હાઉ ડુ યુ લાઈક ઇંગ્લેન્ડ, ઇટ ઇઝ નોટ મચ ઓફ એન આઈડિયા બીકોઝ હી હેઝન્ટ સીન ઇંગ્લેન્ડ, હી જસ્ટ બીઈંગ ટુ હિઝ મીટિંગ એન્ડ ધેન હી ઇઝ ફ્લોન બેક. સ્વામીએ તો એમને કોઈ પીક ડિસ્ટ્રિક ને કે લેક ડિસ્ટ્રિક એવું કંઈક ફરવા નહોતા ગયા, અહીંયા આવીને હરિભક્તોના ઘરે અને સત્સંગ સભા અને પૂજા અને પધરામણી એવું જ. મોટા ભાગે યોગીજીમાં આવે તો બધા ટેરેસ્ટ હાઉસીસ ને બ્રિક મોર્ટરના ઘર જ જોયા છે, ટોલ બિલ્ડિંગ્સને બધા. અને છતાં જ્યારે આ રિપોર્ટરે બાપાને પૂછ્યું કે હાઉ ડુ યુ લાઈક ઇંગ્લેન્ડ, યોગીજીમાં જે વાત કરી કે અહીંયા સારું છે, સ્વામી કહે કે હવા સારી છે અહીંયા. પછી રિપોર્ટરે પૂછ્યું, કારણ કે એને ખબર હતી કે યોગીજીમાં ઇસ્ટ આફ્રિકા ગયેલા પહેલાં પછી અહીં આવ્યા હતા, તો એમને પૂછ્યું કે ઇસ્ટ આફ્રિકા અને ઇંગ્લેન્ડ આ બેની વચ્ચે આપને વધારે કયું ગમે છે? સ્વામી કે આ વધારે ગમે છે અહીંયા યુકેની અંદર. તો ડેવિડે બાપાને પ્રશ્ન પૂછ્યો કે આપ બ્રહ્મચર્ય ઉપર એમ્ફસિસ આપો છો સેલેબસી પાડવામાં, પણ આ બધા પશ્ચિમ દેશોની અંદર આ બાબતની વાસના ઘણી હોય છે, જાતીય વાસના, તો આ અંગે આપને શું કહેવું છે? તો યોગીજીમાં આજે વાત કરી કે શ્રીજી મહારાજ ભગવાન છે, તેમને આ ધર્મ પડાયો છે બ્રહ્મચર્ય વ્રત, અહીંયા પણ શુદ્ધ વર્તન થશે. યોગીજી મહારાજ વાત કરી કે શ્રીજી મહારાજ અહીંયા દિવ્ય દેહ કરીને પધારેલા હતા, તેથી શુદ્ધ વર્તન કરી દેશે આ દેશની અંદર. છેવટે જ્યારે ઇન્ટરવ્યુ બધું પતી ગયું અને સત્સંગીઓ ડેવિડને પૂછ્યું કે આપનો શું અનુભવ થયો યોગીજી મહારાજ સાથેની મુલાકાતમાં, એમને વાત કરી કે સ્વામી જે નિયમ ધર્મ પાડે છે એમાં બહુ સ્ટોન્ચ છે, અને સ્વામી જે તપ પેનન્સ વ્રત ઉપવાસ જે કરે છે પણ બહુ કડક છે, પણ છતાં એમની પર્સનાલિટી જે છે એ બહુ ફ્રેન્ડલી છે, એવું એને યોગીજી મહારાજ સાથેનો અનુભવ થયો. પીટર લેંગલી એ પ્રફુલભાઈ સાથે, પ્રફુલભાઈની મિત્રતા એટલે આયા હતા અને બાઇબલ લઈને આવ્યા હતા. બાપા બાઇબલમાં આપણે ઇંગ્લિશ વર્ઝન હતું અને ગુજરાતી ટ્રાન્સલેશન હતું, બતાવ્યું કે તમારામાં આ સિદ્ધાંત, અમારામાં આ સિદ્ધાંત મળતું આવે છે, એ રીતે બધું વાત કરી. સો એ સમયની અંદર બીજા પણ એક વ્યક્તિ હતા, પીટર બ્રેન્ટ, પોતે જ્યુઈશ હતા અને રાઇટર હતા અને ભારતના ગુરુઓની વિશે બધો લેખ લખતા હતા, તો ઇન્ડિયા મળવા ગયા હતા બધા ગુરુઓને ઇન્ટરવ્યૂ, અને આપણા માનસ્વામી મહારાજને પણ મળ્યા આપણા દાદર જૂનું જે મંદિર હતું મુંબઈની અંદર, અને ત્યાં લંચે લીધું અને ઇન્ટરવ્યૂ લીધું. પછી અહીંયા યોગીજી મહારાજને મળ્યા હતા અને ડોલી સીલ આવે તે મળવા માટે, અને પછી એને બુક લખી ગોડમેન ઓફ ઇન્ડિયા, એને આખી ઇન્ટરવ્યૂ એને લખ્યું છે અંદર. તો એને તો સ્પિરિચ્યુઅલ ઓરિએન્ટેડ બધા ક્વેશ્ચન પૂછ્યા હતા, એમાં ઘણા પ્રશ્ન પૂછ્યા, આપણે થોડાક લઈશું આમાં. સો વન ક્વેશ્ચન ઈ આસ્ક્ડ ઇઝ ધ ગુરુ ગોડ,
એન્ડ યોગીજી માં રિપ્લાય દેટ ગુરુ એ ભગવાન નથી પણ ભગવાનનું સ્વરૂપ છે. At the end, Peter asked Yogiji Maharaj that if there's anything I've left out in asking you, please tell me. So Yogiji Maharaj je ichha thi e vaat kari, and again Bapa e fari emphasis aapyu ke brahmanishth ane kshotriya eva guru kariye to atma paramatma nu gnan thai. Mate eva guru ne shodho ane emno ashro lo to antarma અશાંતિ દૂર થાય. એનો પત્રકાર આવેલો અને સ્વામીને પૂછ્યું કે તમે સ્ત્રીઓને નથી મળતા, છેલ્લે ક્યારે મળેલા? કંઈ કે જિંદગીમાં નહીં મળેલા, સંસાર છોડ્યા પછી પાછા મળ્યા નથી, કારણ માતૃશ્રીને મળી નીકળ્યા હોય ને પછી મળ્યા નથી. તમે જગતમાં કેવી રીતે રહો છો? તો કમળ પત્ર જેવું રહીએ છે. આ ભગવાન સાથે વાત કરો છો તે બીજાને કેમ ખબર પડે? એ ભાવને પામ્યો હોય એને ખબર પડે. પણ એક વાત ખાસ બહુ આનંદની એ થતી રમૂજની કે દરેક પત્રકારને બાપા કહે કે તમે કંઠી પહેરો, પછી કે વ્યસન બાપા હિન્દીમાં બોલે કે કોઈ વ્યસન વ્યસન હૈ તો કંઈ સમજે નહીં, પછી હરિભક્તો સમજાવે એટલે બધા દારૂ તો પીતા જ હોય, નોનવેજ ખાતા જ હોય અને આ બધું હોય જ એના જીવનની અંદર. એટલે બાપા કહે કે વ્યસન એક છોડો. બહુ માથાકૂટ કરે યોગી બાપા દરેક પત્રકાર સાથે. પછી તો બધા કહે ભાઈ આ તો અમારી લાઈફ છે અને અમે તો અહીંયા આગળ નાનપણથી જ આ રીતે નોનવેજ ને બધું ખાઈએ છીએ અને દારૂ પણ પીએ છીએ, તો આ તો અમે છોડી શકીએ નહીં. બાપાએ કહ્યું મારે પ્રશ્ન પૂછ્યો છે તમને, તો આ બધું તમે દારૂ પીતાની આવદા ના કરતા નિયમ આપ્યા, ઓલા રોજ દારૂ પીએ, દિવસમાં બે વખત ચાર વખત પીએ, એને ભાઈ આ તો બધું બહુ અઘરું પડશે, તો બધું કર્યું છે પણ અઘરું પડશે, પણ તોય એને માંડી રાખી કે દારૂ નહીં પીઓ. પણ બાપા અચૂક દરેક પત્રકારને આ રીતે જ્યારે પ્રશ્નોત્તરી પૂરી થાય પછી એમને વ્યસન મુકાવાની વાત કરતાં કરતાં ને કરતાં જ, અને ઘણાને કંઠી પહેરાવાની વાત પણ પોતે કરતા હોય. એ તો બધા ક્રિશ્ચન હોય એ કંઠી પહેરે નહીં, પણ બાપા પોતે એને વાત કરતા. Yogiji Maharaj was dedicated to a life of selfless service. His determined enthusiasm to meet devotees and aspirants, to share his message of devotion, spirituality and social upliftment led to an unrelenting travel schedule. His ailing body and age never deterred him or his passion to serve others. This was his vicharan. Pramukh Swami Maharaj અને સંતોનો ઉતારો એ ચિત્રન જન્મીને ત્યાં રહેતો. હવે આપણે આજે અમારો ઉતારો હતો અરવિંદ ગુરુને ત્યાંથી, તો ત્યાંથી આપણે ઇઝલિંગ્ટન મંદિરે જવાનું, તો એક જ ગાડી હતી. ઘણું કરીને આનંદદાયક જયંતિભી હતા એની ગાડી હતી, બાકી કોઈ હરિભક્તો પાસે ગાડીઓ નહોતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને બીજા સંતો એ બધાને પછી કંઈક ભાડાની ટેક્સી કે એમાં જવાનું એ રીતે થતું. સાંજે બધું સભાનો કાર્યક્રમ પતી જાય, બધું બાપા પડી જાય, પછી અમારી રીતે જવાનું રહેતું. ત્યારે પણ ક્યારે હરિભક્તો ના હોય તો અમે પછી પ્રભુ સ્વામી સુદ્ધા, મન સ્વામી સુદ્ધા અમે ટ્રેનમાં ડોલીસિલથી ફેમિલી ત્યાં ટ્રેનમાં પણ એક બે વાર અમારે જવાનું થયેલું હોય, એટલે અમે ચાહીને જ ગયેલા કે બીજા આપણે થોડો અનુભવ તો થાય કે અહીંયા કેવી છે. ત્યાં ટ્યુબ અંડરગ્રાઉન્ડ ટ્રેન એટલે એનો અનુભવ લાભ લેવા અમે આ રીતે અમે મુસાફરી કરતા હતા. ધ ડિવોટીઝ ડિસાઇડેડ ટુ સેલિબ્રેટ યોગીજી મહારાજીઝ બર્થ એનિવર્સરી ડ્યુરિંગ હિઝ વિઝિટ ટુ ધ યુકે. ધીઝ સેલિબ્રેશન્સ કન્વેઈડ હિઝ એક્ઝેમ્પલરી એન્ડ ડિવાઉટ લાઈફ એન્ડ ઇન્સ્પાયર્ડ હન્ડ્રેડ્સ ઓફ લોકલ ડિવોટીઝ. In order to fulfill the wishes of devotees and facilitate gatherings, the celebrations were organized in 5 locations in London over 5 days.
કારણ કે પછી તો રોજ 15 દિવસ મંદિરમાં જ કથા વાર્તા ને બધું થતું હતું, અને યોગી બાપાની જયંતિ પણ તે વખતે આવેલી એટલે એની મોટી મોટી 5 સભાઓ લંડનની અંદર અલગ અલગ વિસ્તારમાં થયેલી. સાઉથમાં રાખ્યો હતો, વેસ્ટ લંડનમાં રાખ્યો હતો, પછી ઈસ્ટ લંડનમાં રાખ્યો હતો, અને ચોથો વેમ્બલીમાં. હવે 5 ઉત્સવો થયેલા, એમાં 30/5/1970 દિવસે આપણે ડર્નિંગ હોલની અંદર ઈસ્ટની અંદર એ વખતે આ ઉત્સવ થયેલો, અને એ વખતે ત્યાં સ્વામી ત્યાં ડૉક્ટર રામ મિશ્ર એ સભાના પ્રમુખ તરીકે હતા. એન્ડ ઇન ધી આફ્ટરનૂન હી કોલ્ડ અસ કે બધું તૈયાર થઈ ગયું છે, આપણે ડર્નિંગ હોલમાં થયું. ઇટ વોઝ અ ડર્નિંગ હોલ બિહાઇન્ડ ફોરેસ્ટ ગેટ સ્ટેશન, નોટ વેરી ફાર ફ્રોમ વેર આઈ લિવ્ડ. એન્ડ ધ હોલ વી હાયર્ડ વોઝ ઓન ધ સેકન્ડ ફ્લોર. એન્ડ હી આસ્ક્સ બધું તૈયારી છે ને, And we said everything was fine, but just in case, he sent Mahant Swami, Siddhartha Swami, and one other sant. We arrived at the hall, but as soon as Mahant Swami saw the hall, repositioned all the furniture, because we set it how we thought, we knew how it should be done. But when he saw the main hall, he felt there's not enough chairs. And we put out 100 chairs thinking, Anathi Vadar Nehame. I was shocked that the whole Sabha hall was full. Every space was, people were standing at the back, ladies at the back and gents at the front. And there were still more people waiting outside. And when Yogi Bapa entered the hall, there was this enormous roar. And I remember Sipe Kaka said, Yogiji Maharaj Ni Jai. And everybody repeated, Yogiji Maharaj Ni Jai. It was an incredible atmosphere. And all these, and Yogi Bapa coming into the stage, and all these other santos, we've never seen anything like it. And it was incredible, it was mesmerizing. The next Jayanti celebration was next day, on the 31st, and it was at Porchester Hall, very close to Paddington Station. Yogi Bapa, as he was carried in, touched the wall and he said, Lakramati banayo chhe. And that kind of gave us a smile, because it seems that you were surrounded by wooden cladding. And again, we thought that after Darning Home, Ratla Vadar Manos Niyave, but it was even more at Porchester Hall. And it was a large audience, and filled up all the seats. અને એમાં છે ને રામકૃષ્ણ મિશનના પ્રમુખ ભવ્યાનંદજી, પૂજ્ય ભવ્યાનંદજી ત્યાં પ્રમુખ સ્થાને હતા, અને એ વખતે બધા પ્રવચનો થતા હતા, એમાં મારે પણ પ્રવચન કરવાનું હતું 10-15 મિનિટ, એટલે મારે તો ગુજરાતીમાં જ બોલવાનું હતું, એટલે હું પછી સ્વામીને પગે લાગવા ગયો, અને પછી મેં બોલું તે હું પગે લાગવા ગયો ને, તો સ્વામી મને સીધું જ કહ્યું, સંસ્કૃતમાં બોલજો. હા, કહ્યું તો તૈયારી નહીં, કશું નહીં. અને એકદમ મોટી સભા હતો પોર્ચેસ્ટર, એટલે એકદમ રોયલ હોલ, અને બધા હરિભક્તો અને બીજા બહારના પણ બધા મોટા મોટા બધા આવેલા, ભવ્યાનંદજી પણ હતા. પણ મહારાજ સ્વામી યોગી બાપાને સંભાળીને મેં બોલી નાખ્યો 15-1 મિનિટ સંસ્કૃતની અંદર પ્રવચન મેં કરેલું, એ પણ મારા જીવનમાં મને યાદ આવે છે. એક 6/1970 એ દિવસે યોગીજી મહારાજની જન્મદિવસનો આ મુખ્ય દિવસ મેં સ્વામીને ડાયરી આપેલી, એટલે ડાયરીની અંદર યોગીજી મહારાજે બહુ મજાથી લખી દીધેલું કે જો એમાં એમણે એવું લખ્યું જો કે લંડન વિલાયત યોગી જયંતિ, યોગી જયંતિ દિન શુભ દિવસ દશરથ સાધુ જ્ઞાનજીવનદાસજી, તારીખ 1/6/1970 દશરથ સાધુ જ્ઞાનજીવનદાસજી. જો આ સ્વામીએ પોતાના હસ્તાક્ષરોની અંદર આ લખી દીધેલું છે. પણ ત્રીજી સભા છે ને એ 1/6 એ જ દિવસે રાત્રે બ્રેન ટાઉન હોલની અંદર એ કરવામાં આવેલી, અને એ ટાઉન હોલમાં બહુ સારી સભા થઈ હતી. નવો નવો ટાઉન હોલ થયેલો, અને આપણા હરિભક્તો એટલી બધી ભીડ હતી, આખો હોલ પેક ભરાઈ ગયો, અને બધા યુવકો ને બધા દિવાલે ઊભા હતા. અને પછી બાપા ત્યાં આગળ બિરાજ્યા, અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય મહંત સ્વામી મહારાજ ત્યાં બિરાજ્યા, અને બીજા સંતો પણ ત્યાં હતા. અને પછી એ વખતે ત્યાં આગળ બહુ સુંદર બધા પ્રવચન થયા હતા યોગી બાપાના જીવન ઉપર, અને બાબા બહુ રાજી થયા, અને બધાની સાથે ત્યાં ફોટા પડાવ્યા, બધા હરિભક્તોએ ત્યાં હારતોરા કર્યા, અને બહુ સારી રીતે વેમલી ટાઉન હોલની અંદર એક દિવસ ત્યાં બાપાનો જન્મદિવસ ઉજવાયો હતો. બ્રેન ટાઉન હોલમાં સભા હતી ત્યારે યોગી બાપાએ મને કહી રાખ્યું, કાર્યકર્તાને કહી રાખ્યું કે આજે ત્યાં ગુરુ સાહેબનો અંગ્રેજીમાં પ્રવચનો કાર્યક્રમ રાખજો એ રીતે. એટલે મારે પણ તે અંગ્રેજીમાં ખાસ, કારણ કે
પહેલેથી અહીંયા યુવક હતા ત્યારથી યોગી બાપા અમને યુવકો બધા ભેગા કરીને રોજ રાત્રે પ્રશ્ન ઉત્તર કરાવે, અંગ્રેજીમાં પણ પ્રશ્ન ઉત્તર કરાવે એ રીતે, અને પછી પણ દીક્ષા લીધા પછી પણ રોજ યોગી બાપાની આજ્ઞાથી સાંજે પ્રશ્ન ઉત્તર બાપા કરાવતા, એમાં મારે ઘણીવાર અંગ્રેજીમાં જ આ રીતે બોલવાનું થતું એ રીતે, એટલે એ રીતે યોગી બાપાએ મને ત્યાં આજ્ઞા કરી કે તમે અહીંયા આગળ અંગ્રેજીમાં પ્રવચન આપજો એ રીતે. એટલે તે વખતે મેં લગભગ દસેક મિનિટ મારાના જીવનચરિત્ર વિશે અને પરમપૂજ્ય યોગી બાપાને વિશે એ રીતે અંગ્રેજીમાં વાતો કરી લીધે. નવા સંતો ઇંગ્લિશ ભણેલા પાછા, જેમને ખોટવો હોય તો પતો ના લાગે, યુરોપિયનો ન માને, ઇંગ્લિશમાં જયારે ભાષણ કરે ત્યારે ખબર પડે કે આ તો આવા ભણનારા સંતો છે, વિદ્વાન છે બધા, એમ બધાને ગુણ આવી જાય. One vivid memory was that towards the end of the Sabha, the yogis started singing happy birthday because today was his Tithi birthday. And Yogi Bapu wasn't really keen on that and he tried to indicate ke apde gaon nathi. But by that time, the whole Sabha started singing happy birthday. So Bapa pan kehta ke tame kirtan gao. Vala rumjum karta kaan, mare ghera aur ek kirtan gao. અથવા સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજાય, મેં તો દીઠા છે નહીં નહીં નિહારી, એમાં મુખ્ય સ્વર સ્વામી શ્રીજી આવ સંતમાં બિરાજેવા, યોગી મહારાજમાં આવી હો હો, શાસ્ત્રી મહારાજમાં આવી હો હો, પ્રગટ પ્રભુજી. હું બાપાને હાથ ધરું જમણું કે ડાબો તો યોગી બાપા પોતે આમ મારે કે વાહ, વાત સાચી છે. સાક્ષીપુરે એ કીર્તન એમને ખૂબ ગમતું, શાસ્ત્રી મહારાજ સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે એ કીર્તન ગાઓ અથવા વાલા રૂમઝૂમ કરતા કાન. તો ઘણી વાર તો અહીંયા હતા ત્યાં અકા બાપુ કે શું થાય બાપા કે આ ઘનશ્યામ રાયના મુજરા જો અને એનું કલ્યાણ. ચોથી સભા બ્રિક્સટન હોલની અંદર લેમ્બેથની અંદર થયેલી, ટાઉન હોલની અંદર, અને એમાં આર્ય સમાજના જે દિલીપ વેદાલંકાર એ પ્રમુખ પદે હતા એ પણ યાદ છે. એટ લેમ્બેથ વી ઓલ અરાઇવડ અર્લી બીકોઝ we were told that there was going to be Hindora brought in by Haribhakta, then we had to decorate it. And when Yogi Bapa came in, we thought he'll go straight to the Hindora, but instead he asked ke biju ek gadlo liya ho apne upar baisho aur chair upar baisi jo hai. And Yogi Bapa didn't want to sit on the Hindora until the Haribhaktas and with the support of Santos insisted tam tya baisho, and then he eventually sat there with Thakurji on his side and he made an amazing sight, and with the decoration it just dominated the stage. Etla mate badana aashirvad aapiye chhe ke aaje time ghano thai gyo chhe, bahu mare bolvani zarur nathi, par evo aashirvad aapiye ke aaje London ni andar avo karyakram rachayo bahu saras kaam thai gyo, ane aa char hall to bahu pavitra chhe. London na hall nu naam shu? Yogi hall. English ma to na avde ne. એટલે એની મોટી મોટી પાંચ સભાઓ લંડન ની અંદર અલગ અલગ વિસ્તારમાં થયેલી અને છેલ્લી સભા મંદિરમાં પણ થઈ હતી. I was surprised that we would celebrate Janma Jayanti at the Islington side because the mandir wasn't ready, and we were told to come early at midday because there was so much building materials on the sabha hall and we had to transport that downstairs. And by the end of the day, by evening, everybody started trickling in and the hall suddenly started filling up. And when Yogi Bapa arrived, there were twice as many people outside as there in the hall. I've never seen so many people. Some said there were about 1,000 people there. Pati Swami Bapa no janam di se to te vakte ek banaye le Praful bhai yaar RC ek ek banaye le uthe ane ama meenbatti gothveli ke Swami Bapa phuk mare ne એક ફૂક મારી બધી આઉટ ઓલવી ગઈ.
Yogiji Maharaj's vicharan saw him grace a number of cities around the UK. From London, he travelled to Banbury, Leicester, and Loughborough in a single day. He then visited Luton before arriving in Kent at the house of Dr. Babu Bhai Karia and finally returning to London. All of this was completed in the span of 3 days at the age of 78. Devotees were amazed by his energy, enthusiasm, and unforgettable moments of kindness. Despite limited resources and infrastructure, it was all made possible by the commitment and dedication of the volunteers. So our desh ma to bahu moksha bhayeko chha ani ame aye gamna haru aaya ta bada da tamra eva moksha bhayeko bachara tyo aaya ta ta ma aao aao ha lister je hoy eva gamna haru mu to khor padailo bada aave chha aa moksha bhayeko aahi bahu chha akha desh ka ta aahi moksha bhayeko kaange sant no rog nahi de એટલે રહી જાય ખેતર ખેતર ખેડાવી દે હવે ખેડવાનો વખત આવી ગયો છે નવા સંતો ઇંગ્લિશ ભણેલા પાછા હવે અપ કન્ટ્રીની અંદર એવું બનેલું કે 6/6/1970ના રોજ સ્વામીને લેસ્ટર જવાનું હતું અને લેસ્ટરના હરિભક્તોનો ભાવ હતો કારણ કે લેસ્ટરમાં પણ હરિભક્તો બધા એ વખતે બહુ રહેતા હતા અને આ પ્રતિષ્ઠા પ્રસંગે પણ 3 કોચની અંદર 200 હરિભક્તો આવેલા એટલે એ જમાનામાં તો એ વખતે કહે છે કે લેસ્ટર જતા એમાં ગુણભાવીના સત્સંગી બધા હોય તો વચ્ચે બેનબરી ગામ આવે તો બેનબરી છે એમાં મુકુંદભાઈ રાવજીભાઈ પટેલ કરમસદના એ રહેતા ત્યાં આગળ પછી એ સમયની અંદર અમે 8-20 વાગે પછી અહીંથી નીકળીને લેસ્ટર પહોંચ્યા ખબર પડી કે અત્યારે તો લખબરોની અંદર સભા છે એટલે સીધા ત્યાં ગયા બધા સુરતીઓ ત્યાં ખૂબ જ અને પછી અમે ત્યાંથી નીકળીને 10:15 વાગે લેસ્ટર આવ્યા પણ જ્યાં અમારો ઉતારો હતો ભૂપેન્દ્રભાઈ ભટ્ટના ત્યાં કેથેરાઇન રોડ ઉપર કે કંઈક તો એ પછી ઘર જ જડે નહીં તો 11:30 વાગ્યા સુધી ફર્યા અને પછી ઘર મળ્યું એ પણ યાદ આવે છે નાવાનું ટબની અંદર હતું એ પાટલું મૂકીને નાવાનું થયું સ્વામી કે બધું જરા અસુવિધા જેવું હતું પણ સ્વામી કે ઠરાવમાં દુઃખ કે આવું જ જોઈએ જે હોય તો એ ચાલી જાય અમે તો કોઢોમાંય સૂઈ રહીએ મોટરમાંય પડ્યા રહીએ પછી ત્યાંથી સ્વામી લ્યુટનમાં આવ્યા એક અંગ્રેજના વર્તમાનધારે આવ્યા અને પછી આ પ્રમાણે જે બધા પત્રકારો આવે ને એને સ્વામી વર્તમાન ધરાવવાનું કરે એવું કરતા હંમેશા લેસ્ટરની અંદર વેસલી હોલની અંદર પણ એક સભા કરેલી એ પૂર્વે ડાયાબી પટેલના ઘેર ત્યાં હંમેશા સભા થતી હતી કેથેરાઇન રોડને એકબીજા રોડના જંકશન ઉપર એ પ્રમાણે એમનું ઘર છે એટલે એ પ્રમાણે આ રીતે અમે આ બધા અપ કન્ટ્રીની અંદર આટલું ફરેલા એક પ્રસંગ ખાસ યાદ આવે છે કે લેસ્ટરમાં હતા ત્યાં ભૂપેન્દ્રભાઈ ભટ્ટના ઘરે સ્વામીનો ઉતારો હતો અને સ્વામીને તે દિવસે રાત્રે ખૂબ ઠંડી લાગતી તો બાપા છે ને ત્યાં પેલું હીટર હોય ને ત્યાં બેસી ગયા હીટરની પાસે અમે નારાયણ ભગત વિવેક સાગર સ્વામી અમે પણ બેસી ગયા રીતે એટલે એ પ્રસંગ યાદ આવે કે તે વખતે બાપાને ઠંડીનો થોડો ચમકારો અનુભવ કર્યો લંડનમાં અપ કન્ટ્રીમાં લ્યુટન એકવાર ગયા હતા લ્યુટન અને બીજી વાર કેન્ટ કેન્ટમાં પધરામણી હતી ડૉક્ટર કારિયાને ત્યાં એ પ્રકારે બાપા પોતે કેન્ટમાં ડૉક્ટર કારિયાને ત્યાં જમવા ગયેલા ત્યાં પણ બહુ સરસ બાપાએ સુખ આપેલું એમના મકાનની પાછળ સરસ મજાનો ગાર્ડન હતો અને બાપા ત્યાં વહેલા પહોંચેલા એટલે પોતે બાપા ત્યાં આગળ ગાર્ડનમાં બિરાજેલા અને બહુ સુંદર હવામાન હતું અને દ્રશ્ય પણ બહુ સારું હતું અને ત્યાં બાપાએ થોડી બધી વાતો કરી ત્યાં આગળ બાપાના જે નખ છે એ મેં કાપેલા એ બરાબર યાદ છે અને લગભગ અમે ત્યાં બગીચામાં જ એ રીતે જમવા માટે બધા બેઠેલા પણ ખૂબ આનંદ આવેલો અને કેન્ટમાં બાપાએ આ રીતે ડૉક્ટર કારિયા જે પટેલ સાહેબના જમાઈ એ બધાએ ખૂબ સુખ આપેલું ડૉક્ટર કારિયા ત્યાં આપણે રહ્યા હતા કેન્ટ બહુ દૂર અને ડૉક્ટર કારિયા તો યુવકોને લેવા આવે અને પાછા જાય પછી આવે પછી જાય એટલે 4 ફેરા થતા એમને અને બધું બધું મોટો ટાઈમ એમાં જતો પણ ડૉક્ટર કાંઈ ત્યાં રહ્યા એમનો દીકરો છે બહુ હોશિયાર હતો બહુ હોશિયાર 5મા સ્ટેન્ડર્ડમાં તો એને આગળ બધું કહેતો એટલે એટલો હોશિયાર હતો એ ત્યાં ડૉક્ટર થયો છે અમે ડૉક્ટર કાર્યાલય ત્યાં જતા
મારે ટ્રીટમેન્ટ હતી દાંતની, બે વખત એમને ત્યાં ઘરે ગયા હતા. The impact of Yogiji Maharaj's vicharan is found in the lives of his devotees. Establishing a meaningful, direct connection with them was his priority. His personal meetings with young and old, from London to Leicester, with dignitaries or devotees, they were all important. His striking innocence, profound wisdom and loving personality had touched many and were always best characterized by his glowing smile and exuberant laughter. જે ક્યારે ગ્રમુત થતી એમાં બાપા પોતે કહેતા કે આપણે તો લંડનમાં આવ્યા, આપણને એમ કે લંડનમાં તો મોટા મોટા મકાનો હશે, આવું હશે તેવું હશે, પણ અહીંયા તો બધા એક સરખા એક જ ઢબના બધા મકાનો છે અને એક સરખું બધું છે. આપણે ભૂલી જઈએ કે આપણે ક્યાં જઈએ છીએ, ક્યાંથી આવ્યા, ક્યાં ગયા. એટલે આ લંડન તો બહુ જુદા પ્રકારનું છે. એટલે સ્વામીજીને, યોગી બાપાને લંડનનું જે જાહેર જે આ રીતનું જે દ્રશ્ય રોજ અમે નીકળતા અને ઇસ્લિંગ્ટન જતા, એમાં જે એક સરખા બધા રેસિડેન્શિયલ જે બધા મકાનો આવે એ જોઈને એમને બહુ આશ્ચર્ય થતું, એક સરખા. એટલે કંઈ બહુ એટલો બધો આમ લંડન બહુ જોવાલાયક છે એવો કોઈ પ્રભાવ એમના મન ઉપર પડ્યો હોય એવું કંઈ લાગ્યું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ મારા ઘરે હતા એટલે મેં એમને છે ને કે એ તો સાધુ જ હતા સોફાર, કારણ કે યોગી બાપા તો ગુરુ હતા અને નોબડી ન્યૂ કે હી વોઝ કમિંગ ટુ ધ થ્રોન, ગાદી ઉપર આવવાના છે. એટલે મેં એમને ઘરની ચાવી આપી દીધેલી કે સ્વામી ધીસ ઇઝ ધ કી, યુ કમ ડાઉન યોર સેલ્ફ, ગો યોર સેલ્ફ, એન્ડ આ ચાવી છે ઘરની, તમે આવ જોજો તો એ મારે વ્યવસ્થા તમારી. બાપા કે ભલે, મેં ચાવી એમને આપી દીધેલી. પણ હવે શું કે સ્વામી મેનર ડ્રાઈવ ટીલ ટુડે તમે જવાય ને, ફ્રોમ વન ઇન ટુ અધર ઇઝ વેરી લોંગ વન, કનેક્ટિંગ ફ્રોમ વેમ્બલી પાર્ક રોડ ટુ વેમ્બલી હિલ રોડ એ રીતે. એટલે સ્વામી મને બીજે દાડે મને સવામ વાત કહે કે ચિત્રંજન વી લોસ્ટ ધ હાઉસ ધ લાસ્ટ નાઇટ, અમે ઘર ભૂલી ગયા હતા. કે છે કે કેવી રીતે ભૂલી ગયા? તા કે પ્રફુલભાઈ જે છતી મોટો મારે આમ કે હા કયું ઘર હતું, કયું ઘર હતું, અને વી ફરગોટ ધ નંબર. એટલે પછી તે કહે છે કે બહુ મોટા માર્યા મોહન સ્વામી આ વખતે બોલેલા, અહીંયા આગળ લાસ્ટ ટાઈમ આવ્યા બોલેલા કે હું પણ એમ હતો કે જે એમની જોડે કારમો, અને કે મને નંબર યાદ ના રહેલો, અને કે ઘરની બહાર જ ગાડી ઊભેલી, પછી જસ્ટ રાઉન્ડ ધ કોર્નર અબાઉટ થર્ડ સે 20-30 yards રાઉન્ડ ધ કોર્નર વેમ્બલી હિલ રોડ ઉપર છે એક ટેલિફોન કિયોસ્ક હતો, ટેલિફોન કિયોસ્ક. એટલે ત્યાં ગયા, પછી જૂની ડાયરીઓ બધી ડિરેક્ટરી ટેલિફોન ડિરેક્ટરી કાઢી અને ચિત્રંજનનું નામ કાઢ્યું અને સેવન મેનર ડ્રાઈવ, એટલે એ પછીથી કાઢી અને પછી આવ્યા. અને મોહન સ્વામી કહેતા કે ઘરની બહાર તમારી ગાડી ઊભી થઈ ગઈ છે, પણ ખ્યાલ નહીં કે આ જ ઘર છે આપણું, લાઈટો બધી બહાર બધી હતી બધી. એ ભાઈ સ્વામી ઘર ખોલીને આવ્યા, ઘરમાં સૂઈ ગયા, અને બીજે ડા મને પછી વાત કરી એમણે કે અમે તો ચિત્રંજન ઘર ભૂલી ગયા હતા. અને ત્યાં પછી શું મહિનાઓ સુધી સ્વામી જાર મને મળે ને, વર્ષો સુધી મને મળે ને, પહેલાં એમ કહે ચિત્રંજન સેવન મનો ડ્રાઈવ. એક વખત એક અંગ્રેજ પત્રકાર યોગીજી મહારાજને મળી અને નીકળ્યા પછીથી પોતે જણાવે છે કે યોગીજી મહારાજ એક નિર્દોષ બાળક સમાન હતા, તાજું જન્મેલું બાળક પણ જેમની આગળ ચાલાક લાગે એવા યોગીજી મહારાજ હતા. અને આ યોગીજી મહારાજ સૌ પ્રથમ વખત ઇંગ્લેન્ડ પધાર્યા, લંડન પધાર્યા, બીજે જ દિવસે ઉતારેથી એટલે કે ડોલિસ હિલથી ઇઝલિંગ્ટન મંદિરે જઈ રહ્યા હતા ડૉક્ટર કારિયાની ગાડીની અંદર. ડૉક્ટર કારિયા ગાડી ચલાવતા હતા અને સ્વામી બાપાની દ્રષ્ટિ શહેર ઉપર પડે એટલા માટે બધું બતાવતા હતા. અને એમાં અચાનક યોગીજી મહારાજ કે આ લંડન એટલે વિલાયત કહેવાય, મહારાજની પ્રસાદીનું આ શહેર છે, પણ આ શહેરમાં નાના નાના મકાનો કેમ છે? અહીં આગળ રેલવે છે. ડૉક્ટર કારિયા કહે કે સ્વામી અહીંયા તો રસ્તાની નીચે અને નાદીની નીચેથી ટ્રેન પસાર થાય છે. સ્વામી બહુ આશ્ચર્ય, ઓહો એમ, તો આપણે તેમાં બેસવું પડશે.
યોગીજી મહારાજે ટ્રેનમાં બેસવાનો સંકલ્પ કર્યો. હવે પોતે કહેતા કે અમે તો જળ કમળવત જગતમાં રહીએ છીએ. ગીતામાં કહ્યા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ સંત જે યોગીજી મહારાજ જગતથી તદ્દન નિર્લેપ હતા, તો અહીં આગળ એમને ટ્રેનમાં બેસવાની ઈચ્છા કેમ થઈ? તો નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો આપણને યાદ આવે. પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કર્યો સંતનો દર્શન સ્પર્શ રે, ગાય જીવા તે સંતના જસ રે, તે પણ ધામના છે અધિકારી રે, ખરી વાત લખી મેં વિચારી રે. કે આ સંતના દર્શન કરે, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ને કે આ સાધુના દર્શન કરે તો આંખના પાપ બળી જાય. એ પુરુષ યોગીજી મહારાજ હતા. એક વખત ડોલી સીલમાં અરવિંદભાઈના ઘરે સ્નાન કરતા હતા અને સ્નાન કરતા કરતા યોગીજી મહારાજ કહે છે કે આપણે કોલેજની અંદર ભાષણ કરવા જવું છે, 100 યુરોપિયનોને કંઠી પહેરાવવી છે. ભગવાન સંબંધી જેને નિરંતર સંકલ્પ થાય છે. લંડન પધાર્યા, યુવકોનો ખૂબ આગ્રહ. યોગીજી મહારાજને લંડન શહેરમાં ફરવા માટે લઈ ગયા ગાડીમાં. સ્વામી બાપા નીકળ્યા પણ ખરા. દૂરથી સેન્ટ પોલ ચર્ચ જોયું, એના થાંભલા જોયા, નિહાળી નિહાળીને આમ દ્રષ્ટિ કરી બરાબર. પછી ત્યાંથી આગળ આવ્યા અને ટ્રફાલ્ગર સ્ક્વેર આગળ આવ્યા. ગાડીમાં બેઠેલા છે યોગી બાપાને ટ્રફાલ્ગર સ્ક્વેર જોયું અને તરત યોગી બાપા બોલવા લાગ્યા કે મહારાજ નાવ, સ્વામી નાવ. હવે પોતે 50-100 ફૂટ દૂર છે, ગાડીમાં બેઠેલા છે, ફુવારો દૂર છે, પણ એમને ફુવારો જોતા, પાણી જોતા શું યાદ આવ્યું? પોતાના ઈષ્ટદેવ યાદ આવે છે. આ યોગીજી મહારાજ હતા. અને પછી યોગી બાપા એકદમ કહે છે કે ચાલો ચાલો ઉતારે પાછા જઈએ, આ તો પથરા ઉપર પથરા ખડક્યા છે. ડોલી સીલ ત્યાં ઉતારો હતો અને ત્યાંથી હંમેશા મંદિરે સાજી જતા. તો એકવાર જતા હતા અને ત્યાંનો તો 9 વાગેલા તો અજવાળું હતું. હા, અને પછી બાપાને અમે દેખાડ્યું, હું ને ઈશ્વરચંદ સ્વામી સાથે બેઠેલા, કે બાપા આ ટાવર છે, પોસ્ટ ઓફિસ ટાવર. તો બાપા આમ જોવા લાગ્યા, ટાવર આ બાજુ હતું. પછી માંડ બધી કરી બાપાએ જોયું. એટલે બાપાને કંઈ રસ જ નહીં આજુબાજુ શું થાય છે. સીધું ટોલી સીલથી નીકળે એટલે મંદિર આપણે જઈએ એ જ નીચી દ્રષ્ટિ કરી મારા ફેરવ રાખે. એ બાપા બોલેલા કે એમાં શું જોવાનું છે, ખર હજીરો ખડક છે એટલે સિમેન્ટનું આ થયું છે. તમારા આપણા બધાના મનમાં બધું ઘણું બધું હોય પણ બાપાને તો સાખે વિચાર જોતા જ નહીં. એમ કરીને ઉતારે પાછા આવ્યા. ઉતારે ઘણા હરિભક્તો હતા અને હરિભક્તો યોગી બાપાને કહ્યું કે સ્વામી લંડન શહેરમાં ફરી આવ્યા ત્યારે યોગી બાપા કે શહેર પવિત્ર કરી આવ્યા. જેની દ્રષ્ટિથી શહેર પવિત્ર થઈ જાય એટલા માટે એક કવિએ લખ્યું છે કે દ્રષ્ટિ માત્રે કંઈક જીવને ઉતાર્યા ભવપાર, યોગીજીને વંદન વારંવાર. કે દ્રષ્ટિ માત્રે શહેરને પવિત્ર કરી શકે એ યોગીજી મહારાજ હતા. પણ લંડન આવ્યા પછી યોગીજી મહારાજે એક ચરિત્ર કર્યું કે ત્યાગોલ્લભ સ્વામીની પાસે દરરોજે ત્યાગોલ્લભ સ્વામીને પૂછે કે શું રસોઈ બનાવી છે અને જે રસોઈ બનાવી હોય એ મંગાવે અને માગી અને સામેથી પોતે એ રસોઈ જમતા. એમાં પણ યોગી બાપા બટાકાનું શાક રોજ માંગે. હવે બધા માટે જનરલ બનાવેલું બટાકાનું શાક જેમાં સહેજે સહેજે ગળપણ હોય, ખટાશ હોય, તીખાશ હોય, મસાલા મરી મસાલાથી ભરપૂર આ શાક હોય, તે ત્યાગોલ્લભ સ્વામીને સંકોચ થાય કે આવું મસાલેદાર શાક યોગી બાપાને કેવી રીતે અનુકૂળ આવશે. એટલે પોતે શાકને ધોઈ અને પછી યોગી બાપાને આપતા
અને યોગી બાપા બટાકાનું શાક દરરોજ જમતા અને ખૂબ વખાણતા. અને યોગી બાપા શું કહેતા કે લંડનના બટાકા બહુ સારા. લંડન આવ્યા ત્યારથી યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે થેમ્સ નદીમાં ઠાકોરજીને સ્નાન કરાવવું છે. અને એ દિવસ આવ્યો 28 જૂન, રવિવારનો દિવસ. સંતો હરિભક્તોના સંઘ સાથે યોગી બાપા પટની બ્રિજે પધાર્યા. નદીના કિનારે ફરતા હતા, દ્રષ્ટિ કરતા હતા, ત્યાં ઈશ્વર સ્વામીએ નદીનું ડોઢું પાણી જોઈ અને એમણે યોગી બાપાને કહ્યું કે સ્વામી, સ્વચ્છ પાણીથી અહીંયા ઠાકોરજીને આપણે સ્નાન કરાવીએ અને એ પાણી આપણે નદીમાં પધરાવીએ. સ્વામી કહે કે ના, એમ નહીં, સાક્ષાત થેમ્સની અંદર જ ઠાકોરજીને નવરાવવા છે, જળમાં મળ ન હોય. એમ કરીને વ્હીલચેર પરથી ઊભા થયા, નદી પાણી સુધી ગયા, કછોટો માર્યો અને પોતે જાતે ઠાકોરજીને 2-3 વખત હરિકૃષ્ણ મહારાજને નદીમાં ડૂબકી મારીને સ્નાન કરાવ્યું, એ પ્રસાદીનું જળનો છંટકાવ બધા ઉપર કર્યો. અને પછી યોગી બાપા બોલ્યા કે આ નદી પવિત્ર થઈ ગઈ, હવે જે નાશે તેનું સારું થશે. ત્યાર પછી ત્યાં કિનારા ઉપર સભા કરી. સભા પછીથી સ્વામી ઉતારે જતા હતા ત્યારે પણ રસ્તામાં આ જ વાતો કરી કે નદી, થેમ્સ નદી ગંગાતુલ્ય થઈ ગઈ. યોગી બાપાએ અરજી મૂકી આપણે અહીંની નદી અને થેમ્સ એ વાત કરી, ત્યાં જવું છે અને ઠાકોરજીને સ્નાન કરીને પાણી પવિત્ર કરવું છે. તો બાપા બધા કે હરિભક્ત કે બાપા ત્યાં બહેરા બહુ હોય આવરી જવર, એટલે આપણે ફાઈએ નહીં, સાંઈ કે નહીં આવે બહેર. અને ખરેખર કોઈ એક ચકલું ફરકેલી એટલે પછી બાપાએ વિધિ કરી, નીચે પગથિયા ઉતર્યા કારણ કે, અને ત્યાં ઈશ્વરચંદ સ્વામી સ્નાન કરાવે અને પાણી યોગી આપ ઢોળી દે. 3-4 વખત સ્નાન કર્યું. પછી બહાર આવ્યા પછી ત્યાં ઝાડ હતું, ઝાડ અને સ્વામી ભેટ્યા. બીજે દિવસે સવારે પૂજા કર્યા પછીથી પોતાની ડાયરીમાં યોગીજી મહારાજ નોંધે છે કે થેમ્સ ઘણા વખતથી પાપ કરતી નહોતી, પણ પાપી લોકો તેમાં આવીને સ્નાન કરતા, એમાં ફરતા એટલે નદી બહુ મૂંઝાતી હતી. કોઈ સંત ભારતથી આવે ને મારા પાપ બળે, તે વાટ જોતી હતી. આપણે તો માંડી વાળ્યું હતું, પણ મહારાજે પ્રફુલ્લભાઈમાં પ્રવેશ કરી અને નદીના પાપ બાળ્યા. In a quiet street in North London lay a disused, burnt church. It was here, on 77 Elmore Street, Islington, that a Hindu mandir would be established for the devotees. Yogiji Maharaj made it a condition that a temple site be acquired before he would succumb to the wishes of his devotees and visit the UK. This was to become the first mandir for BAPS in Europe, the first mandir in the Western Hemisphere for the entire Swaminarayan Sampradaya. From here, the global satsang fellowship would grow far and wide. But first, the mammoth task of renovating the building and preparing it for the opening ceremony lay ahead. With limited time, money and resources, the devotees and sadhus spent day and night readying it into a mandir to fulfill the wish and purpose for which Yogiji Maharaj had arrived in the UK. આવી રીતે આપણે બધાએ ખૂબ આનંદની વાતો થઈ. સાક્ષાત અક્ષય પુરુષોત્તમ શાસ્ત્રી મહારાજ સ્વામીના સંકલ્પે આ હોલમાં બેસવાના હશે અક્ષય પુરુષોત્તમ મહારાજ, એટલે આ હોલ સુંદર સારો હોય. આ લંડનની વચ્ચેના ભાગમાં મળી નશે. ત્યાં સર્વોપરી હોલ મળ્યો ત્યારે અમારું વસ્તીજી મહારાજની કૃપા, શ્રીજી મહારાજની કૃપા સિવાય આવો હોલ કોઈ આપણને આપી જ નથી. એવો મજબૂત છે પણ અમે જોયું
એઠે પણ એવો મજબૂત સરસ આવી રીતનો હેઠે પણ છે. એટલે આ તો બહુ સર્વોપરી કામ છે. મારે મોઢું થયું ખરું 72 વર્ષે, પણ સારામાં સારું થઈ ગયું. બાંધવું ન પડ્યું, કરવું ન પડ્યું, નગર નવી જમીન લઈને બાંધવું પડે, કરવું પડે, એ ક્યારે એનો પત્તો લાગે? લંડનમાં પત્તો ન લાગે ઇંગ્લેન્ડ. આ તો શ્રીજી માને દયાથી, સાસરી માને દયાથી, ભગતજી મહારાજ જાગા સ્વામી દયાથી આ હોલ મળી. એટલે ઇસ્લિંગ્ટન મંદિર જે હતું એ બર્ન્ડ આઉટ મલાય છે, પ્રેસ્બિટેરિયન ચર્ચ હતું અને એ આપણને વેચવામાં આવ્યું. એ જો મારું ચાલે તો હું તો આખું તોડીને પાછું બાંધત, પણ યોગીજી મહારાજ આવવાના હતા એટલે સમય ઓછો હતો. ત્યારે ભગવાનના આચા કામ શું છે? આ હોલ હારો મળી ગયો, ભલે મોઢો મળ્યો એનું કાંઈ બાંધ, પણ આપણે ઉતર્યા સંતો બેઠા, અક્ષરધામ થઈ ગયું. આવો અક્ષરધામ પ્રાર્થના કરતા કેટલા વર્ષોથી તો પતો નતો લાગતો, પતો લાગી ગયો હવે. એટલે હવે એ બાર હોલ મળ્યો તો હોંગો મળ્યો આપણે, ગાડા 12-13 હજાર નો પાઉન્ડ લેતો પતો ન લાગે. અને પછી ચર્ચમાં રિપેરિંગ ઘણું બધું હતું. હવે રિપેરિંગ પણ આપણે જો બહાર કોઈને સોંપીએ તો આપણને પોસાય નહીં, એટલે પછી બધા આપણા યુવકો અને હરિભક્તો બધા તૈયાર થઈ ગયા. અને લગભગ 30-40 જેટલા યુવકો અને હરિભક્તો એ બધા એક મહિનાની રજા લીધી. અને સવારથી શરૂ થાય, સવારે બધા મંદિરે પહોંચી જાય અને ત્યાં આગળ બધા બારીઓ હતી એના કાચ તૂટી ગયેલા હતા, ત્યાં થોડી આગ લાગેલી એટલે ત્યાં થોડું બધું એ રીતે સમારકામ કરવાનું હતું અને રંગરોગાનને બધું ઘણું કામ કરવાનું હતું. એટલે રાત દિવસ બધા યુવકો અને બધા જે તે હરિભક્તો, એ બધા મોટા મોટા હરિભક્તો પણ સેવામાં આવતા. છતાં પણ હરિભક્તોએ ગજા બહાર સેવા કરી છે. બાપાનું વચન વેણ વચન હેઠું પડવા નથી. બાપા જેમ કંઈ સેવા કરી છે, થોડું રિપેરિંગ કરવાનું એટલે બધા હાથે જાતે જ બધા સંત હરિભક્તોએ રિપેરિંગ કરેલું. આપણો ક્રોસ છે પેલો એનો કાઢી નાખીને પછી આપણું તિલક કરીને અહીંયા ધજાને બધું કરેલું બહારની બધી, અને અંદર બધું સાફસૂફી હતું, એ બધું કરવું. નાનું મંદિર તો બધાએ જોયું છે. એટલે આપણે ગમે તેમ કરીને એક આપણા કારીગર હતા સુરેશભાઈ કરીને, ત્યાં ધામમાં ગયા છે સુરેશભાઈ અને બીજા બે કારીગર, એના બે મિત્રો હતા, એને કોઈ બીજાને પણ લાવે ને એ લોકો બળી ગયેલું લાકડું કાઢી નવું લાકડું ત્યાં મૂકતા, ઈંટો પણ સરખી રીતના કરી એને પ્લાસ્ટર લગાડી એને પોઇન્ટિંગ કરી અને પછી રંગ લગાડવાનું કામ અમે 3 ડૉક્ટરો હતો. અહીંયા તો શનિ રવિ 3 ડૉક્ટરો રંગ લગાડીએ. એ દરમિયાન જે કચરો બધો ભેગો થાય બહુ લોકો તો હતા નહીં, એટલે એ ઇસ્લિંગ્ટન મંદિર તૂટેલું ફૂટેલે બધું જેમ ઠીકઠાક કરી આ 5-1 કારીગરો કામ ત્યાં કામ કરતા હતા. બહુ મુશ્કેલીથી લાઇનમાં લાવ્યા. પછી આ એ સાથે સાથે આ સિંહાસન પણ બનાવવાનું યોગીજી મહારાજ માટે, સ્ટેજ બનાવવાનું, સ્ટેજ પણ બનાવ્યો, બધું કર્યું. રંગ લોકાટ મારી અને જોઈ એવું તો મંદિર નહોતું, પણ યોગીજી મહારાજ આવે એને માટે આ એ મંદિર તૈયાર કરી દીધું. હું ને મહંત સ્વામી નોમ હતી ને, નોમનો અમે ઉપવાસ તોડાવડાયો, નોમનો ઉપવાસ તોડાવડાયો 11 સાહી, એટલે મને ને મહંત સ્વામીને નિર્જરા ટ્રીપ કરી દીધી. અને તમારે બેને જવાનું છે ઇસ્લિંગ્ટન પેઇન્ટિંગ કરવા, બધાને યુવકોને લઈ જજો. જેમ પાલક બાંધેલી હતી, સ્કેફોલ્ડિંગ બધી બાંધેલી હતી તૈયાર, પ્રફુલ્લ બધી કરાવી દીધી હતી, અંદર બધું કામ ચાલતું હતું ને રેડિએટરનું ને તે. હવે અમે નિર્જરામાં હતા એટલે તકલીફ તો બહુ પડે, પણ બાપાને સંભાળતા રહીએ એટલે 2 જણા સક્સેસ ગયા. એ જે આગળ વાત થઈ ને એ ચર્ચનો હોલ હતો. કારણ કે ત્યાં કેવું હોય છે, આ લોકોના લગ્ન ને એવું બધું હોય ને તો એ લોકો હોલમાં બધું કરે ઉજવે રીતે, બધા કંઈ કોઈના બર્થડેના પ્રસંગ હોય, ગમે તે રીતે કંઈ ફંક્શન હોય તો એને માટેનો હોલ હોય ત્યાં આગળ ચર્ચ નડીને. તો ત્યાં આગળ એ હોલમાં કંઈ આકસ્મિક એટલે થોડી આગ લાગેલી, નુકસાન થયેલું એટલે પછી તો એ આઉટ ઓફ યુઝ થઈ ગયો. એટલે ઘણા વખત એમને એમ જ પડ્યું હતું, બધો કાટમાળ કચરો અને બધું રીતે હતું, બધું ઘણું બધું હતું. હા, અને હવે પછી જ્યારે આપણે આ જગ્યા લીધી ને યોગી બાપાને અમે ત્યાં ગયા એટલે પછી તો યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ સ્વામી આરામમાં જાય એટલે આજ્ઞા કરે મહંત સ્વામીને
અને સંતોને કે તમે ત્યાં જાઓ અને બધી સાફસૂફી કરો. હે, તો રોજ સંતો જાય, મહન સ્વામી બધા સંતો રીતે ત્યાં જાય અને ત્યાં ખૂબ કચરો હતો બધો, જબરજસ્ત આખું એ કચરો બધો સાફ રીતે કરે, બધું એ કરે રીતે. અને પાછી યોગી બાપાની એવી ઈચ્છા કે અહીંયા તો બધું દારૂ અને બધું રીતે થયું હોય, એટલે બાપાએ આજ્ઞા કહી કે આ આખા હોલને દૂધથી ધોવાનો. હવે આજ્ઞા કરી કે તો મહિલા મંડળ પર દૂધથી એ આખો હોલ બધો ધોયેલો રીતે. ઉપર હોલ હતો કે જ્યાં આગળ મૂર્તિ પ્રતિષ્ઠા એ ત્યાંથી, અને નીચે પાછું એક બેઝમેન્ટ હતું રીતે, ત્યાં પણ નાનો હોલ હતો. આમાં દૂધથી ધોવા માટે યોગીજી મહારાજે કહ્યું શુદ્ધ કરવા માટે, તો લેડીઝ મંડળને સોંપ્યું કામ, એટલે લેડીઝ મંડળ તૈયાર થઈ ગઈ. દૂધ લીધું અને પછી મોટા બખડિયાની અંદર પાણીને બધું નાખીને દૂધ રેડી દીધું અને બધું ઉપરથી નીચે સુધી અંદર હોલમાં બધું ધોઈને સાફ કરી નાખ્યું, કમ્પ્લીટ ક્લિયર, એકદમ ચોખ્ખું. પછી બાપાને મેસેજ કર્યો એટલે બાપા ખુશ થઈ ગયા, વાહ હવે પ્રતિષ્ઠા સરસ રીતે થશે, મહારાજ બેસશે એમ. કારણ કે હું તો હરિકૃષ્ણ મહારાજની સેવામાં હતો એટલે મારે તો સાત યોગીજી મહારાજ સાથે જવાનું, એટલે હું સેવામાં જતો ન હતો અને જઈ શકું પણ નહીં, પણ યોગીજી મહારાજ આજ્ઞા કરતા એટલે બધા સંતો, ખાસ તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, નારાયણ પ્રસાદજી, ઈશ્વરચરણ સ્વામી, બધું જ ત્યાં કામ કરવા, ડેકોરેશન કહો, સાફસૂફી કહો, મૂર્તિઓ પ્રતિષ્ઠા કરવાનું, સિંહાસનમાં કેવી રીતે ગોઠવવું, એ બધું એ ટુ ઝેડ એ આપણા સંતો હરિભક્તોની માર્ગદર્શન આપે એ પ્રમાણે સેવા કરતા અને કરાવતા, એ મને એકદમ સાંભળે છે. સ્વામી છે બેસી જશે અને મૂર્તિઓ પણ આગળ ફેરવી ગઈ, અમારે ઈશ્વર સ્વામી દાખલો કર્યો, મૂર્તિઓ કરાવી દીધી, મોકલી દીધી. હવે સિંહાસન આપણા પ્રમુખ બતાવે જેમાં આપણે કરીએ એને મૂર્તિઓ બધાઈ દઈએ અને સારી રીતે ભગવાન બેસી જાય. તે વખતે મૂર્તિઓ તાત્કાલિક પધરાવવાની વાત થઈ, હવે તાત્કાલિક મૂર્તિઓ પધરાવી તો ત્યાં તૈયાર તો હોય નહીં, ચિત્રામણની તૈયાર નહીં, બીજું નહીં, ક્યાંથી લાવી? એટલે ત્યાંથી કંપાલાથી સ્વામીની વાત થઈ, એટલે સ્વામીએ કંપાલામાં પ્રભુદાસભાઈ લાલાજી જે ગાના ગામના હતા, કદાચ જે આફ્રિકાવાળા હોય એને જરા ખ્યાલ હોય, બહુ ભક્તરા નિષ્ઠાવાળા એકદમ પ્રભુદાસભાઈને ત્યાં આ મૂર્તિઓ તૈયાર ત્યાં મા સ્વામીએ પ્રસાદી કરીને મોકલેલી એમને પૂજા કરવા માટે. મંડળ ચલાવતા હતા એટલે ઘરની અંદર રહે અને બધા ત્યાં આવે અને કથા વાર્તા કરતા હતા, એ આ મૂર્તિઓ હતી. એટલે યોગી મહારાજે મૂર્તિઓ મગાવી, હવે પછી ત્યાં લાયા પછીની ફ્રેમ બેમ ઈશ્વર સ્વામી સાથે હતા એટલે એમને સ્વામી વાત કરી, એટલે ફ્રેમ બેમ બધું કરાવી વ્યવસ્થિત કરી અને એક સુનાવના ભાઈ હતા એમની જોડે એ મૂર્તિઓ આવી હતી. બાબા કે આપણે એ મૂર્તિઓ સાથે લઈ લઈએ અને આપણે ત્યાં પધરાવીશું, એટલે પછી એ બધી મૂર્તિઓ સાથે લીધી. એમાં યોગી મહારાજની મૂર્તિ નહોતી, એ તાત્કાલિક ત્યાં ઇન્ડિયામાં કરાવી. અહીંયા આગળ આપણે એક ઇટાલિયન સુથાર હતો એને ત્યાં આગળ અરવિંદભાઈ લઈ ગયા, એટલે એમ આપણે ડિઝાઇન એને આપી અને એણે આપણને સરસ વ્હાઇટ સેડારનું સરસ સિંહાસન કરી આપ્યું. ઘણી ઘણી સેવાઓ હતી એમાં, જે કારીગરો હતા એ લોકોએ બળેલા ભાગને ઠીક કરી આપ્યું, સિંહાસન બાંધ્યું અને સિંહાસન તૈયાર કરી ત્યારે તો સ્વામી અહીંયા આવી ગયેલા. પણ આ મંદિરની જવાબદારી મેં પૂછ્યું ને કે આ સલાહકોને લેવી, અમે કામ સરખેતના કરીએ જ કે નહીં, તો કે મહંત સ્વામીને, અને મહંત સ્વામીને બતાડ્યું તો મહંત સ્વામી કહે કે આ સિંહાસન જરા બાંધવું છે, સિંહાસન શણગારવું હોય તો એક જગ્યા મને ખબર છે, હું એમને કારમાં લઈ ગયો હતો મારી, ત્યાં પાર્કિંગ સુધી અમે ચાલીને જોન લુઈસ ઓક્સફોર્ડ સ્ટ્રીટમાં ઓક્સફોર્ડ સર્કસની બાજુમાં એમને ત્યાં લઈ ગયો. એમને બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહોતો, અડુઅડું કાંઈ જોવામાં, એ કે મને જ્યાં છે ત્યાં લઈ જાઓ, ત્યાંથી જોઈ અમે લઈ અને તરત જ બધું લઈ પૈસા આપીને બહાર નીકળી ગયા હતા. પછી મંદિરમાં આવી અને સિંહાસન શણગાર્યું. મહંત સ્વામીના સાથે ઘણો જ પરિચય હતો, કારણ કે મંદિરની તૈયારી કરવામાં એ જ અમારો મુખ્ય સલાહકાર એ હતા. અને મહંત સ્વામી ત્યારે જરા કડક તો ખરા, કારણ કે અમુક વસ્તુ એને અમુક રીતે જોઈએ, પણ એટલા બધા સ્વભાવના સારા અને એટલા મિત્રતા ભાવને સરસ રીતે સમજાવે કે તમને એની તરફ તરત જ હેત અને દિવ્ય ભાવ આવી જાય.
કડક હતા એટલે એમણે અમુક વસ્તુ કે આ પ્રમાણે જોઈએ તો એ જ પ્રમાણે એને જોઈએ, કારણ કે એક મહારાજને આ જ પ્રમાણે હાર જોઈએ ને એ પ્રમાણે હાર પહેરાવશો. એટલે જે બધા આપણા આફ્રિકાથી બધા યુવકો આવેલા એ બધા સેવામાં રાત દિવસ લાગી ગયા અને મહિનામાં તો એ લોકોએ અપ ટુ ડેટ આખું આજે તે ઇસ્લિંગ્ટન મંદિર એનું રિપેરિંગ રિનોવેશન બધું કરી અને ઉપર એક મોટો હોલ અને નીચે પણ એક મોટો હોલ અને પ્લસ એક નાનું કિચન ને એક બેઠક રૂમ ને આ બધી વ્યવસ્થા હતી અને એ બધું એકદમ અપ ટુ ડેટ કરી નાખ્યું. અને ઉપર પણ આપણે ત્યાં આગળ એમ કે સ્વામિનારાયણ હિન્દુ મિશન એ પ્રકારનું બોર્ડ પણ આપણે ત્યાં આગળ તે વખતે મારેલું અને એ બોર્ડની સેવા મને મળેલી એટલે ત્યાં આગળ જ અમે સવારે જતા અને આખું મોટું લગભગ 30-35 ફૂટ લાંબુ અને 1.5 ફૂટ ઊંચું એવું આખું બોર્ડ બનાવેલું અને એ બોર્ડ આપણે એ જૂનું મંદિર જે છે એના આગળના ભાગમાં રોડ ઉપર જ એ લગાવેલું એટલે બધા એને વંચાય પણ ખરું, મંદિરની ઉપર જ એ આખું લાંબુ બોર્ડ લગાવેલું. એટલે આ રીતે બધી તૈયારી થઈ, બધા બાપા નાસ્તો કરાવી પછી બાપા મોકલે કે જાઓ સેવા મંડી પડો. એ બધું ઘર બહુ ગંદુ હતું, ચર્ચ હતું પણ મૂકી દીધેલું, પડતું મૂકી એનું બહુ ગંદુ હતું. એટલે અમે જ ગયા હતા, અમે હું અને નારાયણ પ્રસાદ, લાકડું અઘરું અઘરી ગયું હતું અને એટલું ગંધાય બધું એમાં બધી સેવા કરી. પણ પછી બધું સાફસફાઈ બહુ જરૂર હતી અને બીજા બધા હરિભક્તોએ મંડી પડ્યા અને બધા યુવકો, ખાસ યુવકો નારાયણ પ્રસાદે ખાસ બહુ મહેનત કરી હતી બધું કાઢવાનું બધું અને બધું સાફસફાઈ કરીને તૈયાર કર્યું. પછી યોગી બાપા આવ્યા. લગન ત્યાં જે ઇન્જલિંગમાં જે સેવાઓ થઈ છે ન ભૂતોનું ભવિષ્યથી એ હાંકડાની અંદર એ બધાને ધન મારે રસોઈ બનાવનારને ધન, એમાં જમનારાને પણ ધન કહેવાય, એ ઊભા ઊભા ગમે તેમ ખાવું પડે અને યુવકોને પણ ધન કે એવી હાંકડામાં કામ કરે બિચારા, વાસણ રાત્રે સાફ કરવા 1-1.5 વાગી જાય, એટલો બધો ભીડો બેઠો પણ બધા રાજી. એની અંદર પણ હવે રાજી કે ભાઈ દરરોજ કામ કરું, ભલે કરો આટલું જરૂર આટલું, પણ એમાં કોઈ દિવસ કોઈને ના નથી કે આપણે રસોઈ આટલી નથી કરવી, ખાવો પીવો નથી બેઠો કે આટલું બધું ક્યાં માથા કરવું, પણ એક ભીડો બેઠો છે એમાં દરેકે. એટલે જમાડનારની ભીડો ને જમનારને પણ ભીડો જ કહેવાય ને, કેટલા છોકડામાં બેસીને જમવાનું એટલે એ ભીડાની વસ્તુ છે ને. એટલે બધાને બહુ ધન્ય છે, આવે તો ભગવાને બહુ દયા કરી ભીડો બેઠા ને તપ કર્યું તો એનું ફળ મળ્યું આપણને. કેટલા દિવસ તપ કર્યું તો ભગવાન દયાથી મોટું મળી ગયું, એટલે તપનું ફળ તો મળે જ, એમ ભીડો બેઠો તો આ રીતે આપણને અત્યારે સુખ એ પકતા છે, આનંદથી હવે બેસે ને બધા સુખ સુખના ઢગલા થયા, જમવામાં પકતા છે ને બેસવામાં પકતા છે અને યુવકોને પકતા છે કે બધાને મારા ભાઈ સુખ થઈ ગયું, કથા વાર્તા સાંભળનારાને પણ સુખ, શાંતિથી કોઈ વાંધો ના આવે, કથા કરનારને સુખ, બોલો અમારે આટલા હાંકડામાં બેસવું પડતું, અમારે એવું થતું હતું. હવે અમારે એ મોટું સ્ટેજ જબરદસ્ત થઈ ગયું, આવો બેહો જેને જેટલા જેમ પોળાથી બેવો એમ બેહો જવાનું, એટલે બધાને સુખ થયું, બોલો બધું કથા કરનારને ભીડો હતો ને આ તો બધાને સુખ થયું, એટલે એવું બધું સરસ ભગવાન થઈ ગયું. The Islington Mandir was inaugurated exactly 50 years ago today, on Sunday, 14th June 1970. It marked the beginning of a new era for Hindus in the UK, and by now, the many migrants who had arrived from East Africa. BAPS Satsang was establishing itself with a permanent place of worship. The celebrations included a magnificent procession through the streets of London and the main Pratishtha ceremony. At exactly 12:22 p.m, Yogiji Maharaj inaugurated the Murti of Akshar Pushottam Maharaj for the very first time on Western soil. ત્યાર પછી પ્રતિષ્ઠાનું કાર્ય હતું, મંદિરમાં તો કામ બધું કરવાનું ઘણું ખરું બાકી હતું, એ બધું કામ ચાલતું હતું, હરિભક્તો સેવા કરતા હતા અને મંદિરનું પછી પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવ્યો. આની રીતે બધી તૈયારી થઈ ગઈ
અને યજ્ઞ પણ થયો સરસ મજાનો. એમાં બધા બહુ વિદ્વાન બ્રાહ્મણો બધા આવેલા અને યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ. એ ખરેખર એક અદ્ભુત પ્રસંગ હતો, કારણ કે આ મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હતી એટલે સામાન્ય રીતે આપણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૂર્તિઓને આપણે યજ્ઞ કરવો પડે અને પછી એની શોભાયાત્રા કાઢવી પડે, કારણ કે એ મૂર્તિઓ તો પછી કાયમને માટે ત્યાં ફિક્સ થઈ જવાની હોય, પણ એ પહેલાં એ મૂર્તિઓની દ્રષ્ટિ બધા ઉપર પડે અને બધું શહેર આબાદ થાય, એટલા માટેનો આ વિધિ છે, શાસ્ત્રોક્ત વિધિ. હવે યજ્ઞ ક્યાં કરવો? જગ્યા તો હતી નહીં, ખાલી એક જ મકાન રીતે. પણ યોગી બાપા આગ્રહ રાખે કે એને આપણે યજ્ઞ કરવાનો, શોભાયાત્રા કરવાની, બધું આ રીતે કરવાનું. તો પછી બધા હરિભક્તો બધી પરમિશન માટે તે ફેરા ધક્કા ખાય અને કોઈ રજા તો આપે ને એટલે કંટાળીને આવે સાંજે. બાપા ના પાડે છે, રજા નથી આવે. બાપા કે મોડી વાર શું કરો છો, હા જાઓ બધું મળે છે. બાપા પાછા બળ આપે અને આ પાછા બધા દોડે બધા. એ રીતે પ્રોસેશનની પણ પરમિશન મળી અને યજ્ઞ માટે એવું છે કે ત્યાં પેલા ગાયત્રીના પેલા હોય છે, એ લોકો કરતા હોય છે તૈયાર પેલા, એ ત્યાં બેઝમેન્ટમાં પછી યજ્ઞ રીતે કરેલો. એટલે બધી વિધિ બધી વ્યવસ્થાએ અને ઓલા ખાસ કરીને યજ્ઞ માટે ઓલા ત્યાંના જ લોકલ પેલા પીણ અને જાણીતા એ બધા વિધિ કરાવતા અને બસ સરસ બહુ મજા આવતી. યોગી બાપા હાજર હોય તો મજા જ આવે ને. આ વિદ્વાન બ્રાહ્મણો એ યજ્ઞ થયો ઓછી વાત ન કહેવાય, અબજો રૂપિયા ખર્ચતા યજ્ઞ થાય એ આપણે યજ્ઞ થઈ ગયો. જો બધા 25 હરિભક્તો 30 બેઠા 33, એ 33 મહારાજ અક્ષરધામ ની પ્રાપ્તિ કરાવશે અને વ્યવહાર સુખી કરશે અને બીજા ઘણા ઘણા ભક્તો આપણે આવેલા છે દૂર દેશ થી એને પણ મહારાજ સારી રીતે શાંતિ આપશે. હવે બન્યું કેવું કે લંડન તો ખૂબ ધમાલ્યું શહેર, બહુ બિઝી સિટી રીતે, અને એ તો પાછું આપણે માટે તો બધું પરદેશ કહેવાય, તો આપણને કોઈ રજા આપે નહીં પ્રોસેશન કાઢવાની. પ્રોસેશન કાઢો રજા આપે નહીં અને પછી શોભાયાત્રાની પણ પરમિશન મળેલી એટલે એને થઈને ખરેખર યોગી બાપાનો જે ખૂબ સંકલ્પ કે આ રીતે આપણે ગમે તેમ નહીં પણ ધામધૂમપૂર્વક વિધિસર પ્રતિષ્ઠા રીતે કરવી છે, એટલે એવી રીતે બધું યોગી બાપાએ ત્યાં કરાવેલું છે. અને આપણે પ્રોસેશન હાઇડ પાર્કથી શરૂ કર્યું, ઓક્સફર્ડ સ્ટ્રીટ, રીજન્ટ સ્ટ્રીટ, પિકડેલી અને ત્યાંથી રિવર બેન્ક ઓફ રિવર ત્યાં ગયા અને ત્યાંથી આપણે કોચીસ કર્યા હતા. કોચીસની અંદર બધા હરિભક્તોને મંદિરે લઈ ગયા આપણે અને બહુ જ બધા આપણા હરિભક્તો હતા. બધા બહેનો આગળ કળશ લઈને, પેલા બેન્ડ પછી આગળ કળશ લઈને બહેનો, પછી બે ટ્રકની અંદર મૂર્તિઓ અને સંતો ભજન કીર્તન કરતા હતા. નગરયાત્રામાં શોભાયાત્રામાં પણ અમે મુજરા કરેલા અને તે વખતે ઘણા હરિભક્તો કહે છે કે આ ભારતમાં જેમ શોભાયાત્રા નીકળે એવી શોભાયાત્રા નીકળી અને ઘણા ધોળિયા લોકો એના ફોટા પણ લેતા હા. એ લોકોને આશ્ચર્ય થાય, એ લોકોને આવું બધું જે કહે ને નૃત્ય જેવું બહુ ગમે, તો બાપાની દયાથી એ આપણે મુજરા કરતા. યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ પાછળ મર્સિડીઝમાં હતા અને એની પાછળ બધા હરિભક્તો. આવી અદ્ભુત નગરયાત્રા પહેલી વાર આપણા હિન્દુ ધર્મની અને આપણા સંપ્રદાયની લંડનની શેરીઓમાં તે વખતે નીકળેલી. અને બહેનોના કળશ બધી બાજુ ઈસ્ટ વેસ્ટ અને ક્રોઇડન વાળા બધા ફેમિલીવાળા બધા લેડીઝ ભેગી થઈને બધાએ કળશ લીધા હતા અને જબરજસ્ત નીકળ્યો હતો. શોભાયાત્રા નીકળેલી બધી ખાસી લાંબી હતી અને બધા જોડાયેલા અને બધા યુવકો રાસ રમતા હતા આગળ અને રોયલ એરફોર્સ બેન્ડ હતું એ બધું કામ કરે અને બહુ સરસ નગરયાત્રા નીકળેલી અને ટ્રફેલ્ગર સ્ક્વેર ત્યાંથી પસાર થયેલી એ બહુ ફેમસ જગ્યા છે. આ શોભાયાત્રા નીકળેલી અને બહુ બહુ મજા આવી બધાને. પ્રફુલ્લભાઈ
પ્રફુલભાઈ બધી વ્યવસ્થા કરેલી, બધું બેન્ડ વાજા અને બીજું બધું મેઇન થિંગ પ્રફુલભાઈનો 80% ફાળો. બીજા બધા તો આપણે ગોઠાઈ ગયેલા અને નગરયાત્રા રૂપે નગરયાત્રા કાઢી. તો એક જબરજસ્ત આશ્ચર્ય વાત તો એ હતી કે એ લંડનના જે મોટા મોટા એ સ્ટ્રીટ, એના જે મોટા મોટા મકાનો, એની બારીઓ કોઈ દિવસ ખુલે જ નહીં, બધા અંદર જ રહેતા હોય, કોઈ બારી ખુલીને ક્યારેય કશું જુએ નહીં. પણ આપણું જ્યારે આ નગરયાત્રા નીકળી ત્યારે એ બધી મોટા મોટા મકાનોની બારીઓ ફટાફટ ખુલવા માંડી અને બધા જોવા લાગ્યા કે આ શું ચાલે છે. જો કેવો વળગોળો નીકળ્યો, પ્રફુલભાઈ કેવી રીતે ગોઠવણી કરી, આખા શહેરને અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રમાં દર્શન કરાવ્યા, એ ઓછી વાત ન કહેવાય. અબજો રૂપિયા ખર્ચતા પણ આ જે વળખોળો ન નીકળે, અને વળખોળા દેશમાં ને આપણે ઘણા જોયા, પણ શિષ્ટ પાલિંગ આ વળખોળો નતો સિસ્ટમેટિક. આવી રીતે વળખોળો કાઢ્યો અને બધા ને દર્શન થયા આખા શહેર ને, એ બધાનું કલ્યાણ થઈ જશે. આપણા દેશી ભાઈઓ, આપણા ને પરદેશી ભાઈઓ અથવા યુરોપિયન ભાઈઓ જેને જેને દર્શન કર્યા એને મહારાજ અક્ષરધામ ની પ્રાપ્તિ કરાવશે અને પરલોક ની પ્રાપ્તિ કરાવશે. આ કઈ ઓછી વાત થઈ નથી. નગર યાત્રા પતિ બધા કળસ બળસ લઈ લીધા, બધા છૂટા પડ્યા ત્યાંથી, અને પછી ઇસ્લિંગ્ટન બધા આમંત્રણ આપ્યું કે ઇસ્લિંગ્ટન ભેગા થાઓ, એટલે બધા ઇસ્લિંગ્ટન ભેગા થયા. યોગી બાબા ત્યાં મંદિરમાં પહોંચી ગયા. બહુ સરસ રીતે તે દાડે ઉત્સવ થયો હતો. હરિભક્તો તો થોડા હતા સમૂહમાં, પણ એ જેટલા હતા એટલા ઉત્સાહથી પાંચ પચાસ હોવા ભેગા થઈ ગયા હતા અને છૂટા છવાયા બધા આવી ગયા. અને એ દાડે પ્રતિષ્ઠા કરેલી છે, એટલે સ્વામી ત્યાં આગળ પ્રતિષ્ઠા કરે છે. આગળ કઠેડો છે, ત્યાં સ્વામી ઊભા છે, મંદિર અંદર છે, અને આગળની ભાગમાં થોડી કઠેડી કરી ત્યાં આવું, એટલું સિંહાસન હતું ઊંચો ઓટલો, અને આમ જ બધું સ્વામી બેઠા એટલે એટલા એટલા બેસી જતા તે નાના એટલામાં. અને એ કઠેડી આગળ ઊભા છે, પણ ઓટલો ઓટલો હતો અને ઉપર પ્રકાશી હતી, ઠાકોરજી આ બાજુ બિરાજમાન થયા છે. એટલે એ પટની મૂર્તિઓ હતી, આરસ મારસની મૂર્તિ નથી, પણ પટની જે આપણી મૂર્તિઓ છે એ મૂર્તિઓ માનની પ્રસાદની આ મૂર્તિઓ ત્યાં પ્રતિષ્ઠા થયેલી. પછી જોગી મહારાજ અહીંયા પ્રતિષ્ઠા કરી. બે રીતે આ પ્રસાદની મૂર્તિઓ છે. લંડન શહેર ની અંદર શ્રીજી મહારાજ, મોરક્ષમતી ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? આપણા બધા મનોરથો પૂરા કરે, અને આપણે જે સંકલ્પ અહીં ધારીએ એ મહારાજ આપણને શાંતિથી આપણો સંકલ્પ પૂરો કરે. આ લોક ને પરલોક નો બે, આ લોક નો તો કરે જ છે, પણ પરલોક નો જે અક્ષરધામ એને પ્રાપ્તિ આપણને કરાવે. આ તો સર્વોપરી વાત થઈ છે, સર્વોપરી ધજા ફરક છે, આ મહારાજ સ્વામી ધજા ફરક છે, અને ધજાના જે દર્શન કરશે એનું પણ કલ્યાણ થઈ જશે. એવું શું બાકી વાત છે? આ ધજા સામાન્ય નથી, અક્ષર પુરુષોત્તમ ની ધજા છે, સ્વામી મહારાજ ની ધજા છે. એના જે દર્શન કરશે, આ માર્ગે હાલશે, એનું પણ કલ્યાણ થઈ જશે. તો આપણે જે સ્વામિનારાયણ ભક્ત થયા એનું કલ્યાણ થાય એની કઈ વાત ન કહેવાય. આ તો ફર્સ્ટ માં બધા પાસ થયેલા, ફર્સ્ટ માં પાસ થયેલા, 80% મેળવેલા. આ કઈ ઓછી વાત નહીં કે આ લંડન શહેર ની અંદર પડઘો પડ્યો. અમારા ભારત દેશ માં પડઘો આથી 4 ગણો પડશે. ઓ લંડન છે, પ્રાણ પ્રતિષ્ઠા કરી લંડન ની અંદર મહારાજ કે હું બેહી ગયો છું, કોઈ ફકર આપશો માં, અને તમારા બધા મનો પૂરા કરી એવા અમારા અંતર ના રૂડા આશીર્વાદ છે.
नाना मोटा ऊंची नीची भेद रेखा भूसाई गई श्रीजी ना आश्रित करने हो श्रीजी ना आश्रित करने अक्षर पोल उखाड़ी આ પ્રસંગ થયો એ બધાને આનંદ આનંદ હરિભક્તોનો પણ આનંદ સમાય નહીં બધા બાળકો કિશોરો યુવાનો બહેનો કોઈનો આનંદ અંતરમાં સમાય નહીં આ શાસ્ત્રી માતા સાક્ષાત નંદનની અંદર એ કઈ ઓછી વાત ના કહેવાય તો તમને પણ દર્શન થશે આજ આપણે પ્રાણ પ્રતિષ્ઠા એક બીજો નંબર શું કે આ શ્રીજી મહારાજ સંવત્સરી ગણાય આ દશમની તિથિ 12 વાગે મંગળવારે અને આ શ્રીજી મહારાજ બેઠા અને શ્રીજી મહારાજ સ્વધામ પધારે આ તિથિ છે અને ત્રીજો નંબર શું કે હવારમાં દર્શન થાય ત્રીજો ઘાટ અને આજે બધા હરિભક્તો આવેલા છે એ તને મને ધન સુખી થાય અને મહારાજ તમે રક્ષા કરે એવો વિશ્વાસ જો નહીં રાખો તો બધા અમારો ક્યાં ભરાય વિશ્વાસ રાખજો મારા પ્રફુલભાઈ જે ડંકો માર્યો હવે પ્રફુલભાઈ બે શબ્દ બોલી અને હવે તમારવા લઈ જાય એટલે આપણો યજ્ઞ પૂરો બોલો સાહેબ બધાએ કહ્યું કે બાપા કાચ ફૂટે તો પ્રતિષ્ઠા થઈ કહેવાય બાપા કહે કે હારું ફૂટશે વાંધા નહીં તો બધા ખુશમાં થઈ ગયા અને એમાં જસભાઈ આપણે આ વડતાલવાળા એ ખાસ આગળ કે કાચ ફૂટવો જ જોઈએ આ બધું થયું બાપા પછી કાચ તો ફૂટ્યો જ નહીં કાંઈ ના થયું બાપા પહેલી વાર કહ્યું કે કાચ બહુ જાડો હતો એમાં શું લેવા દેવા પછી બાપાએ કહ્યું કે જુઓ અમે તમને કહીએ છીએ કે આપણે આ પ્રતિષ્ઠા કરી તો શ્રીજી મહારાજ પોતે સાક્ષાત આ ઇસ્લિંગ્ટન મંદિરની અંદર અહીંયા આગળ બિરાજમાન થયા છે અને એમણે સારી રીતે આપણે આ વિધિ બધો કર્યો અને આરતી ઉતારી તો મહારાજ બેઠા છે મહારાજ બહુ રાજી થાય છે મહારાજ તમને બધાને આશીર્વાદ આપે છે એટલે મહારાજની આગળ સાક્ષાત બેઠા છે એવો ભાવ આપણે બધાએ રાખવાનો મારે કોઈને શંકા ન રાખવી કે આ પ્રાણ પ્રતિષ્ઠા આટલું અધૂરું રહ્યું એમ ન માનવું આરતી ઉતરી તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ ગઈ એટલે મહારાજ સાક્ષાત બિરાજમાન થયા છે એવો બળ રાખો કોઈ મોડે વાત કરશો માં અને મહારાજ આવ્યા પરચય પણ આપશે અને હવે સુખી રાખશે દરેક નું કામ કરશે માટે કોઈને એમ મંત્ર ન રાખવું અશોક જેવું કે આ કેમ ન થયું આ તો સૌ બી પ્રાણ પ્રતિષ્ઠા મોટા મંદિરમાં જેવી થાય શિખરબંધ માં એવી જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમાં એક પણ હોમ નું ફેર નથી જો અમારો વિશ્વાસ હોય તો અને પછી આ રીતે ત્યાં આગળ પ્રતિષ્ઠા પણ થઈ તે વખતે આપા સાહેબ પંત એ પોતે અહીંયા આગળ એમ્બેસેડર હતા ભારતના એ પણ પોતે આપણા ફંક્શનમાં આવેલા અને એ રીતે ખૂબ ધામધૂમથી અહીંયા પ્રતિષ્ઠા થયેલી કારણ કે લંડન મોટું શહેર અને એવી કોઈ યોગી બાબતે એકદમ સામાન્ય નાના મકાનમાં ઉતરેલા એટલે કોઈ વિશેષ પ્રભાવ નહીં પણ પછી જ્યારે આ રીતે પ્રતિષ્ઠા વિધિ થઈ ને બધું પ્રોગ્રામ રીતે થયો ને પછી બધું પેપરમાં આવ્યું બધું રેડિયોમાં પણ એ ત્યાં આવ્યું ત્યારે લોકોને ખબર પડી કે આવા મોટા સંત અહીંયા આવ્યા છે એ રીતે અને પછી ખૂબ યોગી બાપાના પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બધા ધોરિયાઓ બધા રીતે આવતા હે અને એટલે કહેવાનું શું છે કે આ રીતે એ ખરેખર એક મોટો ઉદ્ઘોષ થયો આપણા અક્ષર પુરુષોત્તમનો કે ત્યાં લંડનમાં જે બાપાએ મંદિર બનાવ્યું એ રીતે એક તે આપણું જ મંદિર હતું સ્વામિનારાયણ સંપ્રદાયનું એમાં આપણે હુંકો મળ્યો અને પૈસાનો ટૂંકો કોઈને નહીં આવે લક્ષ્મીનારાયણ ઢગલા થશે અને બહુ પ્રેમ રાખજો હંપીને બધા રહેજો ના હંમેશા મંદિરમાં આવું દરેક નાય 5 વાગે આવી જાવ નોકરી સાકરી હોય છે પૈસા મળે છે પણ આ લાભ ન મળે જ્ઞાન ન મળે ત્યારે સમજીને બધા ભાઈ મિત્રો દોસ્તારો બધાને તેડી લાવો ભજન કરવા માટે
આપણે અમારા પ્રોઢપાને એવો આશીર્વાદ આપીએ છીએ કે ઇંગ્લેન્ડના જે યુરોપનો સાહેબો છે બધાને લાવો, બધાને સત્સંગ કરાવો, બધાને જે આગું પાછું કરતા હોય છોડાવો, એ આપણો સિદ્ધાંત. કારણ કે સૂજીમાં સિદ્ધાંત એ જ હતો કે પાંચ વર્તમાન પડાવો અને સત્સંગ કરાવો. પાંડરે પાંડરે જે હર્ષદભાઈ વાત કરી એ હવે એનો જોગાયો. જેના કંઠે ન બંધાયો કંઠી બંધાવી લેવી, પાપ બળી જાય. જો ન બંધાયો તો બળતરા થાય, પણ કંઠી ન બંધાવે. ભગવાનનો આશો વર્તમાન ન ધરાય, બળતરા થાય. માટે આપણે 500 યુકો કરવા છે, 2000 યુરોપિયન કરવા સત્સંગી, બધાને કંઠી બાંધવી, અને દારૂમાં છોડાવવા છે યુરોપિયન. એ પણ કરો ને લક્ષ્મણ ઢગલા થઈ છે, તમે જોજો ને તમે ખાને છાપજો તો લક્ષ્મી નહીં ખૂટે એટલી બધી આવી પણ છે. અહીં તો લક્ષ્મી નું ઘર છે, અહીં તો સંતો સંતની દાસી છે, એટલે હવે એમાં કઈ કહેવાની વાત ન હોય. એટલા માટે કોઈ એમ ન હિંમત હારવી ગયો કેમ થઈ છે, પૈસા ક્યાંથી કાઢજો. શંકર ભગવાન ઢગલા, હા એ કે સાહેબ આવી 50 આવી જાય કે 25 આવી જાય એવું થઈ જવાનું. કારણ કે આપણું વસ્તુ સાચી વસ્તુ મળે છે, શાસ્ત્રીમાં જવાના ગુરુ મળ્યા છે. યજ્ઞ કરાવ્યો અને નગરયાત્રા દ્વારા હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધા પછી ચર્ચમાં ધામધૂમથી સર્વે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને મંદિર બનાવીને હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો. યોગીજી મહારાજ પ્રોફેસાઇઝ ટુ હિઝ ઇન્ક્રેડ્યુલસ ફોલોઅર્સ ધેટ વન ડે એ મેગ્નિફિસન્ટ ટ્રેડિશનલ હિન્દુ મંદિર વુડ રાઇઝ અપ ઇન લંડન. અને એ વખતે બાપા બોલ્યા હતા પણ ખરા કે અહીંયા આગળ આપણે શિખરબદ્ધ મંદિર કરવું છે. અત્યારે તો આપણે આ નાનું મંદિર કર્યું, પણ આપણે અહીંયા શિખરબદ્ધ મંદિર કરવું છે એવું યોગી બાપાએ ત્યારે ત્યાં આગળ સંકલ્પ પણ કરેલો. આવું યોગી બાપા એ વખતે બોલેલા, ધેટ ટાઈમ વી વેર નોટ રેડી ટુ બિલીવ. અમે તો બધા હાજર હતા, ફ્રોમ ડે વનથી હાજર હતા કે બાપા તો બોલે એ વખતે. અને એવો વખતે શરૂઆતનો સર હોય કે સર એટલું બધું પાકું પણ ના હોય, એટલે કે એ તો બરાબર આ જગ્યા દેવડી ઇસ્લિંગની જગ્યા દેવડી મોટી હતી કે આટલી આટલામાં હરિભક્તો આવી રહે તો પણ બહુ થાય. એ વખતે 101 હરિભક્તો સભાની અંદર હાજર હશે દરરોજ. એક દિવસ યોગી બાપા બોલ્યા કે આ હોલ તમને એમ મોટો લાગે છે કારણ કે 400 કેપેસિટી હોય અને 100 માણસ બેઠા હોય એટલે ખાલી જગ્યા લાગે, હોલ તમને મોટો લાગે છે, પણ આ હોલ નાનો પડશે, સત્સંગ ખૂબ વધશે અને મંદિર નાનું પડશે, અહીં ભવ્ય મંદિર થશે. અને એ સમયમાં યોગીજી મહારાજ સહેજે સહેજે વાતો કરતા હતા, આમ ગોષ્ઠી જેવું હતું બધું, અને એમાં એવું બોલતા હતા કે આપણે 3 શિખરનું આ મંદિર કરવું છે. અને એ સમયમાં કે ડંકો વાગશે અને પછી એ બોલ એક કોઈ હરિભક્ત બોલ્યા તો સ્વામી આ ઇઝલિંગ્ટનનો હોલ છે એને તોડીને ઉપર મંદિર કરી દેવું, એવી પ્રકારની વાતો થયેલી. એટલે યોગીજી મહારાજનો સંકલ્પ એ વખતે 3 શિખર મંદિરનો 3 શિખરનું મંદિર થાય એવો હતો. હવે તે વખતે તો કેવું હતું કે પહેલી વાર બધા લંડનમાં આવેલા અને લંડનમાં આ રીતે આપણું બધું કાર્ય સંપ્રદાયનું શરૂ થાય એ જ કોઈને કલ્પના નહોતી કે આવું બને એમ. પણ હરિભક્તો થોડાક જે આવ્યા એમનો ઉત્સાહ અને એમનો આગ્રહ અને યોગી બાપાએ એમની વિનંતી સ્વીકારી અને આ પધાર્યા ત્યારે બધાને લાગ્યું તો ખરું કે ભાઈ કાર્ય તો ઘણું મોટું થયું છે. પણ આ બધી બાપાએ જે કહ્યું ને કે આપણે અહીંયા આગળ શિખરબદ્ધ મંદિર કરવું છે, એટલે ત્યારે કોઈ તાત્કાલિક મનની અંદર એવા કોઈ બીજા વિચાર આવેલા નહીં. કારણ કે આમાં કેવું હતું કે યોગી બાપા હંમેશા જ્યાં જાય ત્યાં આગળ મોટા સંકલ્પ કરે કે અહીંયા આગળ મંદિરો કરવા છે, અહીંયા સત્સંગ વધારવો છે, આમ કરવું છે, તેમ કરવું છે. એટલે આપણને એમ થાય કે બાપા તો એમની રીત પ્રમાણે આ બોલે છે, પણ અત્યારે અહીંયા આગળ તો બહુ થોડા હરિભક્તો છે, આ મંદિર ઇસ્ટિન્ટનો આપણું બહુ સામાન્ય છે, આવું તો ક્યારે થાય કે એમ થાય એમ આપણા મનમાં બધા વિચારો આવે. કારણ કે આ યોગી બાપાનો સંકલ્પ કે અહીંયા ખૂબ સત્સંગ પડે. આપણે જોતા ઇઝલિંગ્ટનમાં મંદિર લીધું, બહુ નાનું હતું, ત્યારે સ્વામી બોલ્યા કે આ તો તમને નાનું પડશે, સત્સંગ તો ખૂબ હશે, આથી મોટી જગ્યા જોશે. તે દાડે બોલેલા, પ્રતિષ્ઠા કરી અને સભા થઈને તરત બોલ્યા હતા. મોટા પુરુષોને બધો ખ્યાલ છે કે ભવિષ્યમાં શું થવાનું છે, કેમ થવાનું છે. અને આપણે પણ જોયું કે બોલ્યા હતા બધું સાચું હતું, આપણે નજરે આપણે જોયું,
આપણા પછી થયો તો આપણે ક્યાં જોવાનું, પણ આપણી નજરે જોયું અને ત્યાંથી આ જગ્યા લીધી, આ પછી નાની તો આપણે મોટી કરી. એટલે કહેવાનું શું કે એમને ત્યારથી જ કહ્યું હતું કે આ જગ્યા થશે, મોટો સત્સંગ થશે, વધ્યો. એટલે એમની દયાથી, એમના સંકલ્પથી આપણા બધું કાર્ય થયું. ભવિષ્યની અંદર મોટું મંદિર થશે, સરકાર આપણને જગ્યા આપશે, કઈ મંદિર કરો, એવો મહારાજનો સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ. અને એટલે એ ખરેખરો જે જે ત્યાં તો મંદિર થયું, પણ એના પડઘા બધે પડે રીતે દેશમાં પણ. પછી જ્યારે સ્વામી આવે ને ત્યારે ઠેર ઠેર બધા સ્વાગત હતા, સ્વામીના સારા સારા માણસો બધા બાપાને મળવા આવતા, અભિનંદન આપવા આવતા કે તમે બહુ મોટું કાર્ય કર્યું રીતે. હે, એટલે એવી રીતે જે ખરેખર લંડનમાં જે બાપાએ મંદિર કર્યું ને, એને કરીને ખૂબ આપણી સંસ્થાનું જે પ્રતિષ્ઠા ખૂબ વધી રીતે, અને ખૂબ સારા બધાને જાણકારી થઈ કે યોગી બાપાએ ખરેખર લંડનમાં આવું મંદિર રીતે બનાવી રીતે. એ વખતે તો સ્વામી એવી રીતે બોલે ના ઇઝલિંગ્ટન મંદિરની અંદર કે 21/6/70 દિવસે યોગી બાપા બોલેલા કે લંડનમાં 3-4 મંદિર થશે, લંડનમાં 3-4 મંદિર થશે. અને અત્યારે થઈ ગયા, સાઉથમાં થયું છે, બીજે બધે થવા માંડ્યા. એ જોતા હતા કે લંડનની અંદર અને લંડનની બહાર બીજા ગામોમાં પણ આ બધા મંદિરો આ વધવાના છે, એટલે એ આપણને ખ્યાલ આવે છે. પણ અમે જ્યારે યુવકમાં હતા અને આ બાજુ સૌરાષ્ટ્રના ગામડાઓમાં વિચરણ કરતા, ત્યારે યોગીજી મહારાજ ઘણીવાર બોલે, અહીંયા સારંગપુરની બાજુમાં જ રોહિસરા ગામ છે, બીજા બધા નાના ગામડા છે, ત્યાં વિચરણ કરતો ત્યાં આગળ બોલે કે આપણે લંડન, અમેરિકા, જાપાન, જર્મની ત્યાં સત્સંગ કરાવવો છે. એટલે અમે બધા મનમાં હસીએ, પછી નવરા પડીએ, એટલે અંદર અંદર બેઠા હોઈએ ત્યારે વાતો કરીએ કે આપણે બોટાદમાં સત્સંગ થાય એટલે સમજવાનું કે આ બેલ્જિયમમાં સત્સંગ થઈ ગયો. પછી બીજે થાય તો કે આ દેશમાં થઈ ગયો, રોહિસરામ થાય કે રશિયામ થઈ ગયો, આવી રીતે બધી ચર્ચા કરતા. પણ યોગીજી મહારાજ જે આવું બોલેલા, સહજ રીતે બોલ્યા હોય તો એ બધું પણ આ સત્ય થાય છે. એટલે એ પણ આ બધું આપણે જોયું, અને લંડનની અંદર આવું મંદિર થયું, ભવ્ય, આપણી કોઈની કલ્પનામાં ના આવે એવું કાર્ય થયું, એ યોગીજી મહારાજનો એવો સંકલ્પ. એમણે કરેલો એક પણ સંકલ્પ એવો નથી, એમણે પોતે કરેલો હતો, પણ યોગીજી મહારાજ પોતાની જાતે બોલ્યા હોય એવા સંકલ્પો બધા સિદ્ધ થયા છે. થોડું મોડું વહેલું થયું હોય, પણ લંડનની વાત કરતા તો લંડનમાં આવું મંદિર થયું એટલે એ બધો યોગીજી મહારાજનો આ સંકલ્પ, એટલે એ લાગતા એકદમ ઓર્ડિનરી. એટલે ઘણીવાર હું યોગીજી મહારાજનું વર્ણન કરું છું, પ્રમુખ સ્વામી મહારાજનું વર્ણન કરું છું કે મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી સાધુ ઇન ધ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફોર્મ. એમ આપણે ગામો ગામ સ્વામિનારાયણનો ધર્મ પ્રચાર કરવો અક્ષય પુરુષોત્તમ એ શ્રીજી મારી આજ્ઞા છે કે બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરે. સત્સંગ થયો તો હું સ્વામી શબ્દ મૂક્યો છે, મોટા પૂરા વચન ખાલી પૂરતા નથી, એ બધા સિદ્ધ થવાના. આખું બ્રહ્માંડમાં ઇંગ્લેન્ડ આવ્યું કે ન આવ્યું, અમેરિકા આવ્યું કે ન આવ્યું, જાપાન આવ્યું કે ન આવ્યું, બધો દેશ આવ્યો કે ન, આખું બ્રહ્માંડમાં 14 લોકનું બ્રહ્માંડ, એમાં 14 દેશ બાકી રહી ગયો. બધા દેશો સ્વામિનારાયણ ધર્મ પાવા મળશે, એને સાચી વસ્તુ છે, એમાં જે તે શાંતિનું વાતાવરણ મળશે. તો એ રીતે મોટા પુરુષના જે વચન છે કહેશું ને કે સત્પુરુષ વાક્યમ ન ચલંતી, એમના વાક્યો ક્યારે પણ એ એમ કે બાકી રહેતા નથી, એ સત્ય થાય જ છે. અને એ મુજબ આવી રીતે દેશ પરદેશમાં આવો સત્સંગનો વિકાસ થયો, અને એમાં સૌથી વિશેષ લંડનમાં પણ ખૂબ સારો આવી રીતે સત્સંગનો વિકાસ થઈ રહ્યો છે, અને મોટા પુરુષનો સંકલ્પ એ સત્ય થઈ રહ્યો છે. તો સ્વામીએ આગોતરું 70ની અંદર મંદિર બનાવવાનો આગ્રહ એટલા માટે રાખેલો કે ભવિષ્યની અંદર આપણા સત્સંગીઓ બધા બાળકો, યુવાનો, ભાઈ ભાઈ બધા એને એક આધાર મળી જાય, અને આપણો સત્સંગ અને સંસ્કાર એ બંને સચવાય એવી ભાવનાથી એમણે આગ્રહ રાખેલો. એવું મંદિરમાં આવશે, યુરોપિયન કેટલા જોવા આવશે, જોજો તમે, આ તો આ માણા માછી ને એટલું આવશે,
એટલા હરિભક્તો એટલા સંતો એટલા હરિભક્ત પછી ફોર પછી બે વર્ષ પછી અમારે આ સંતો મોકલશું પાછા દસ ને આફ્રિકા આવશે આવી જાય પણ અહીં અમેરિકા ઉપર છે અને ત્યાં ન્યુયોર્ક બધા છે ને કામ બધા ઘણા સત્સંગ બહુ છે યુવકો એટલે બધા તેડા હશે પણ હવે દવાનું જોગ ના આવે તો આ સંતો દ્વારા પ્રમુખ દ્વારા દવાનું ધર્મ થશે. ડૉક્ટર કેસી ત્યાં લંડન આવેલા બાપાને તેડવા, તો સ્વામીએ કહ્યું કે આપણે ન્યુયોર્કમાં બંધ કરવું છે. અને એ તો આશ્ચર્ય પામી ગયા, હવે બધું કંઈ ઠેકાણું નહીં. અને ત્રણ જ ઘર સત્સંગીના, તો બાપા કહે કે તમારા ઘર સામે જ મંદિર થશે. તે વખતે હરિભક્તોએ પૂજ્ય સ્વામીજીને પ્રાર્થના કરી કે મંદિર તો થયું છે પણ હરિભક્તો થોડા છે, માટે દયા કરો કે સત્સંગ વધે. ત્યારે પૂજ્ય સ્વામીજીએ ઉત્સાહથી આશીર્વાદ આપ્યા કે આ મંદિર નાનું પડશે ને બધાને સત્સંગ થશે ને લંડન રંગાઈ જશે અને મોટું શિખરબદ્ધ મંદિર થશે, લાખો લોકોને લાભ થશે. તેઓના આશીર્વાદ ને સ્વામી મહારાજના પ્રતાપે, શાસ્ત્રીજી મહારાજના સંકલ્પે ત્યાર પછી નિઝનમાં 2.25 એકર જમીન મળી. યોગીજી મહારાજ વોઝ અ વિઝનરી એન્ડ એન ઇન્સ્પાયરર. હી પેવ્ડ ધ વે ફોર સત્સંગ ડેવલપમેન્ટ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. હી વોઝ ધ ઇનિશિએટર ઓફ વીકલી ચિલ્ડ્રન એન્ડ યુથ એક્ટિવિટીઝ. His positive attitude, engaging smile, and his selfless and unconditional love captured the hearts of thousands all over the world. But for the devotees in the UK, he will always have a special place in our hearts for his inspiring long-term vision. In doing so, he gifted us with Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj. And it has been our experience that his presence and spiritual legacy live on through them today. 50 વર્ષ પહેલા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આ લંડનની ધરતી ઉપર આવ્યા. આ ધરતીના કેવા ભાગ્ય હશે કે યોગીજી મહારાજે આવી રીતે એમના પોતાના સ્વરૂપની વાત તો કરી, પણ ભાવિ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની પણ ઓળખાણ આ ધરતી ઉપર આપણને કરાવી. યોગીજી મહારાજ હી કેમ ટુ લંડન ઓન ધ 23rd of May. એ વખતે જ યોગીજી મહારાજ આવી રીતે ત્યાં બેઠા હતા અને VH આપણા વિનોદભાઈ એમણે યોગીજી મહારાજને એક વાત કરી કે તમે લંડન આવ્યા છો પણ અમેરિકામાં પણ ઘણા વિદ્યાર્થીઓ છે અને ત્યાં તમને બોલાવે છે, તો અહીંથી તમારે અમેરિકા જવું પડશે. તો એ વખત યોગી બાપા બોલ્યા કે હવે તો અમેરિકા જવાય એવું નથી, પણ ત્યાં સંત દ્વારા, પ્રમુખ દ્વારા અમે જઈશું. તો આ રીતે પણ પ્રમુખ સ્વામીની ઓળખાણ યોગીજી મહારાજે સૌ પ્રથમ અહીં લંડનમાં પણ કરાવી હતી. આપણે વાત સાંભળી કે ઘણા પત્રકારો, મેની જર્નલિસ્ટ, દે કેમ ટુ મીટ યોગીજી મહારાજ. એમાં સન્ડે ટાઈમ્સના રિપોર્ટર ડેવિડ બ્લોન્ડી એને ઘણા પ્રશ્ન પૂછ્યા. તો એમાં એક પ્રશ્ન એમણે પૂછ્યું કે ટુડે ધીસ ઓર્ગનાઇઝેશન ઇટ ઇઝ રનિંગ વિથ યોર લીડરશિપ, પણ તમે ના હોવ પછી શું? તો એ વખત યોગીજી મહારાજે બહુ સ્પષ્ટ જવાબ આપ્યો કે આપણા પછી પણ છે અમારા પ્રમુખ સ્વામી. તો બહુ સ્પષ્ટ રીતે થોડા શબ્દમાં યોગી બાપાએ સમજાવી દીધું કે આપણા પછી પ્રમુખ સ્વામી તો છે જ ને, પત્રકારોને પણ પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ યોગીજી મહારાજે કરાવી. એવી રીતે યોગી બાપાનો ઉતારો અહીં અરવિંદ ગુરુના ઘરે દોલિસ હિલમાં હતો. એ વખતે પણ ઘણા પ્રસંગો બન્યા હતા. ઓન ધ 2nd of June, જે દિવસે યોગી બાપાની જન્મ જયંતિ આવી રીતે બ્રિક્સ્ટન એટલે સાઉથ લંડનમાં ઉજવાઈ હતી, તો એ વખતે સવારે દોલિસ હિલમાં હરિભક્ત સારી યોગી બાપા બેઠા હતા અને મેઘાની સાહેબ પણ ભેગા હતા. એટલે મેઘાની સાહેબે યોગી બાપાને કહ્યું કે
કે અમે બધા મનુષ્ય, સામાન્ય મનુષ્ય, અને તમે અમારા ઘરે પધરામણી કરી એટલે અમારા ઘર અમે તમને બતાડ્યા, તો તમારું જે ઘર જે છે એ ઘર અમને બતાડો. તો એ વખત યોગીજી મહારાજ થોડુંક હસ્યા, પછી યોગીજી મહારાજ બોલ્યા કે જો શાસ્ત્રીજી મહારાજનું ઘર અમે બતાડ્યું અને અમારું ઘર આ પ્રમુખ સ્વામી બતાડશે. તો આ રીતે હરિભક્તને પણ આ રીતે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામીની ઓળખાણ એ વખતે કરાવી. બીજે જ દિવસે ઓન ધ 3rd of June 1970, ધ ડે ઇન વિચ ધ 5th જન્મ જયંતિ ઓફ યોગીજી મહારાજ વોઝ સેલિબ્રેટેડ ઇન ધ ઇવનિંગ, ઇઝલિંગ્ટન મંદિરમાં પણ પ્રતિષ્ઠા થઈ પહેલાં, તો એ દિવસે સવારે યોગી બાપા દરરોજ પૂજા કરતા અને યોગેશ્વર સ્વામી એ યોગી બાપાની સેવામાં હતા. અને એક વખત યોગેશ્વર સ્વામીએ એક ફોટો બતાડ્યો, એક પ્રમુખ સ્વામીનો ફોટો હતો અને પ્રમુખ સ્વામી પોતે પૂજા કરતા હતા. તો યોગી બાપાએ ફોટો જોયો, યોગી બાપાના હાથમાં એક લાલ પેન હતી. તો યોગીજી મહારાજ હી સાઇન ધ ફોટોગ્રાફ અને પોતાના હસ્તાક્ષરમાં યોગીજી મહારાજે લખ્યું કે લંડન તારીખ 3/6/70 સાધુ જ્ઞાનજીવન દાસ, એમ યોગી બાપાએ લખ્યું. પણ લખીને પછી યોગીજી મહારાજે શું કહ્યું કે આ ફોટો તો પૂજામાં રાખવા જેવો છે, આ અમારું સ્વરૂપ છે, માટે પૂજામાં રાખજો. તો યોગેશ્વર સ્વામીને એ વખતે આજ્ઞા કરી કે આ ફોટો તમે પૂજામાં રાખજો, કારણ કે આ અમારું સ્વરૂપ છે. તો આ રીતે હરિભક્તને અને સંતોને પણ આવી રીતે વાત કરી. અને જ્યારે યોગીજી મહારાજે વિદાય લીધી ઓન ધ 7th of July 1970, અને એ વખત નક્કી થયું હતું કે 4 સંતો રોકાશે લંડનમાં અને ટૂંક સમય પછી અમેરિકા જવાના હતા. એટલે એ વખત યોગીજી મહારાજે પૂજ્ય ત્યાગોલ સ્વામી અને સંતોને આશીર્વાદ પણ આપ્યા. અને એ વખત યોગીજી મહારાજે કહ્યું કે અમેરિકા જવાનું છે અને કેસી પટેલ સાથે અમે વાત કરી દીધી છે. અને એ વખત યોગીજી મહારાજે સંતોને શું કહ્યું કે 2 વર્ષમાં મંદિર થશે અમેરિકામાં, પછી પ્રમુખ સ્વામી ત્યાં અમેરિકા આવશે અને પ્રતિષ્ઠા કરશે. અને આપણને ખ્યાલ છે 1974માં આવી રીતે ત્યાં મંદિર પણ થયું. યોગી બાપાએ પૂર્વે કેસીને કહ્યું હતું કે તમારા ઘરની સામે જ મંદિર મળશે અને ત્યાં પ્રમુખ સ્વામી 2-4 વર્ષમાં આવશે. તો આવી રીતે પણ યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા એ વખતે લંડનમાં સમજાવ્યો હતો. અને છેલ્લી વાત કે યોગી બાપાએ લંડનમાં આવીને 23મી તારીખે આવ્યા, ફ્રોમ ધ 25th to the 29th દરરોજ સવારે મેથડિસ્ટ ચર્ચમાં સભા થતી ઇન વેમ્બલી અક્રોસ કિંગ એડવર્ડ પાર્ક, આપણે સ્પોન્સર વોક કરીએ છીએ ને એ બાજુ, અને ત્યાં દરરોજ સવારે સભા થાય. એમાં એક સભામાં યોગીજી મહારાજે આ રીતે સંત સમાગમની વાત કરતા હતા કે આ રીતે સંત સમાગમ કરીએ અને આ રીતે અક્ષરધામની પ્રાપ્તિ થાય. એમાં યોગી બાપાના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા, લંડનમાં આપણે આવ્યા છે, નકર આવે ન શકાય, ક્યાંય ને ક્યાંય, અને કહે છે પાસપોર્ટ મળતો નથી અને યુકે યુકે જવું છું, યુકે શું હશે, યુકે શું કહે છે, વિલાયત જવું, એમ બધું વાત કરે છે, ક્યાંય કહેવાનું છે, ઘણા યુકે જવાનું કરે છે, ઘણા પણ પાસપોર્ટ ના મળતા આવાય નહીં, એમને બેહવા ના દે, છાપ જોઈ ચલાવ, છાપ કાઢ, છાપ જોઈ, અહીં અક્ષરધામમાં જ આપણે છાપ જોઈશું, એને ઘરવાય નહીં જ અક્ષરધામ, આવા મહાન સ્વામી લખ્યા, પ્રમુખ શ્રીમાં લખ્યા, સિક્કો મારી નાખી જો અક્ષરધામ, પછી એને આડો કોઈ પ્રકૃતિ બધું કોઈ ન ઉતરી શકે, આડો ન આવી શકે, એમ કે પાસપોર્ટ આશ્રીજી મારા ધામમાં બધા પેલો બેસી જાય, એટલા માટે આપણે પાસપોર્ટ મળી ગયો છો, એમાં ન અમારું પાસપોર્ટ નથી મળ્યો, હવે તો આપણે મહારાજ સેવામાં રહેવાનું છે અને એની સેવા કરવા. લંડનની ધરતીમાં યોગીજી મહારાજે પ્રમુખ સ્વામીનો મહિમા અને મહંત સાંઈનો મહિમા પણ આપણને સમજાવ્યો. તો આ રીતે આપણા બહુ મોટા ભાગ્ય કે યોગી બાપાએ આપણને આ રીતે ઓળખાણ કરાવી. પાછા આવતા એટલે લંડનથી પાછા ઇન્ડિયા આવતા હતા એટલે બાપા પેરિસમાં બધું રહ્યું. બાપા તો ઉતર્યા નહીં, બાપા મને કહ્યું કે તમે જાઓ પગલાં કરીઓ, એટલે આપણી આજ્ઞા પાડી અને કર્યું. કેટલો જૂનો સંકલ્પ અત્યારે સાકાર થયો છે, પ
પણ યોગીઓ આપણે કહ્યું કે આપણે અહીં મંદિર કરવું છે. સ્વામી બાપા, ખાસ આજે ઇઝલિંગ્ટન મંદિરની પ્રતિષ્ઠાના 50 વર્ષ પૂરા થાય છે, તો યોગીજી મહારાજ અહીંયા યુકેમાં પધાર્યા એનો આ સુવર્ણ ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ. તો આજના દિવસે હરિકૃષ્ણ મહારાજનું અને આપનું અમે સ્વાગત કરીએ છીએ. તો અહીંયા પૂજ્ય યોગવિવેક સ્વામી આપને હાર અર્પણ કરી રહ્યા છે. તો ખાસ આ બધા સંતો હરિભક્તોની ભક્તિ સ્વીકારજો બાપા. સાથે સ્વામી અહીંયા પૂજ્ય અક્ષર વિહારી સ્વામી, એમને પણ 50 વર્ષ યોગીજી મહારાજ એમને દીક્ષા માટે લઈ ગયા, એના પણ 50 વર્ષ થાય છે. તો આપને મોટું વિશાળ એક ગુલાબ અર્પણ કરે છે. આ ગુલાબ પ્રેમનું પ્રતીક છે, તો આ ગુલાબ જેમ વિશાળ છે એમ અમારા બધાનો પ્રેમ પણ ખૂબ વધે ઠાકોરજીમાં અને આપની અંદર, એવી દ્રષ્ટિ કરજો અને આપ ગુલાબ પણ આપ સ્વીકારજો બાપા. પ્રતિષ્ઠા કરી અને બાપાએ બધા તમે આપે સાંભળ્યું બધું જે વૈણ વચન કયા બાપાએ કે અહીં 3 શક્યનું મંદિર થશે. તે વખતે તો કોઈ 3 શિખર બંધ્યા લંડનમાં ક્યાંથી થવાનું એ બધા, પણ આ મંદિર થઈ ગયું. આપ તમે રહો છો, મજા કરો છો, એ 3 શિખર મંદિર ભવ્ય થઈ ગયું. પણ તે વખતે યોગી અપાએ કહ્યું હતું, તે વખતે મનાવ્યું નહોતું ખરેખર લંડનમાં. તે વખતે તો કલ્પના બધી લંડનની કોઈને ના હોય. એક તો યોગી અપા લંડન જાય એ કલ્પના નથી, અને યોગી અપા 2 દિવસમાં જ નક્કી કર્યું. નક્કી હા ના કરતા બધી જગ્યાએ આપણે જઈશું, હરિભક્તોને સુખ આપશું, એ રીતે વાત કરી. આપણે તો એક જ સંદેશો છે કે બધા સંપીને કાર્ય કરવું. સંપ હશે ત્યાં જંપ હશે અને મોટું કાર્ય થશે. સંપ વિના એક જણ જો આળે ફાટે બધું બગડે અને કાંઈ કાર્ય ના થાય. એટલે સંપીને બધા હળી મળીને એકબીજાનું મહિમા સમજીને ચરણ સ્પર્શ એકબીજાને કરીને ટૂંકમાં દાસભાવ સેવા ભક્તિ કરીએ, એ જે આપણી રીત છે ચાલી આવી છે એમાં બધી ભરી જવું. અને કોઈ મોટા પોતાને માનવું નહીં કે એ બધું બગાડે છે, હું મોટો અથવા બોલે નહીં, પણ મનમાં એવો ભાવ હોય એટલે બીજાને જણાઈ આવે અને બધું કામ બગડે. પણ દાસના દાસ થઈને રહીએ એટલે એ સ્થિતિમાં પોતે વાત કરું, બીજાને અધિક માનવા અને પોતાને ન્યૂન માનવું, આ અમે તો બધું આવી ગયું. એટલે આપણે આ રીતે સત્સંગ કરો. ઓ યોગીજી મહારાજ, યુ વર ફ્રેઇલ, યેટ યોર રિઝોલ્વ વોઝ અનબ્રેકેબલ. It was because of the hardships you undertook that we are able to enjoy this beautiful mandir we have today. You were ill, but your enthusiasm was indomitable. You wrote an endless stream of letters to establish and nurture satsang in the UK, the fruits of which we are experiencing today. You were old, but your vision was timeless. When nobody believed, you believed. What nobody saw, you saw. Against all the odds, you kept faith and instilled it within us. Many of us have never physically met you or had your darshan, but you sowed the seeds of the tree from which we relish the fruits today. Whilst we may not have heard your innocent laughter, your melodious words, or experience your dabbo, we know that you are still with us here today, because you gave us the greatest gift possible, Pramukh Swami Maharaj, and today Mahant Swami Maharaj, through whom you speak to us, bless us, and nurture us. We remain forever indebted to you. May we cherish this mandir, may we cherish our upasana, and may we cherish our Guru.
thank you for all that you have done for us, especially during that historic visit to the UK 50 years ago in 1970.